તમસો માં જ્યોતિગમય મૃત્યોર્મા અમૃતમ ગમય શાંતિ 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 એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે એકસોને ને છેતાળીસ ચર્ચાઓ કરી છે અને આપણે જોયું છે કે આપણા દૈનિક જીવનમાં સુખ શાંતિ માટે તેમજ જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે એકાગ્રતાનું કેટલું મહત્વ છે આજકાલ વિશ્વના ઘણા દેશોમાં ભારતમાં જ નહીં અન્ય દેશોમાં પણ ધ્યાન વિશે ઘણી ઉત્કંઠા જાગી છે જોકે તેના કારણો કદાચ અન્ય છે વિભિન્ન રિસર્ચ કરીને જે ડોક્ટરે મેળવ્યું છે કે તેનાથી બ્લડ પ્રેશર ઓછું થઈ જાય શારીરિક સ્વાસ્થ્ય પણ મળે છે ધ્યાન દ્વારા અને માનસિક શાંતિને માનસિક સ્વાસ્થ્ય પણ મળે છે આવા ઘણી બધી જાતના જે લાભો મળી રહ્યા છે તેને કારણે દેશ વિદેશમાં ધ્યાન વિશે ઉત્કંઠા જાગી છે અને તેવી જ રીતે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે મનની એકાગ્રતાની મહત્તા એનો સ્વીકાર હવે થઈ રહ્યો છે અને એટલા જ માટે એકાગ્રતાને કેવી રીતે મેળવવી એ માટે ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં પણ ઘણા બધા લોકો ઉત્કંઠિત રહે છે તો એ એકાગ્રતા અને ધ્યાનના વિભિન્ન લાભોની તો આપણે ચર્ચાઓ કરી છે જે દુન્યવી લાભો મળે છે જે સાંસારિક લાભો મળે છે આપણા લૌકિક જીવનમાં જે અત્યંત મહત્વપૂર્ણ નીવડી શકે છે તેના લાભોની તો ચર્ચા આપણે કરી જ છે પણ આપણે કહ્યું છે કે તેનો મુખ્ય ઉદ્દેશ્ય આપણે જે એકાગ્રતા અને ધ્યાનની ચર્ચા કરવા માગીએ છીએ જે ધ્યાનનો અભ્યાસ આપણે કરવા માગીએ છીએ એ ધ્યાનનો ઉદ્દેશ્ય એ ફક્ત શારીરિક કે માનસિક સ્વાસ્થ્ય નથી પણ એનાથી પણ પર એક વિશિષ્ટ ઉદ્દેશ્ય છે અને એ વિશેનું આપણે હમણાં જ એક સુંદર ભજન સાંભળ્યું જો ભજે હરિકો સદા સોહી પરમ પદ પાવેગા એ પરમપદની પ્રાપ્તિ એ પરમપદની પ્રાપ્તિ માટે આપણે કહ્યું હતું ચાર જે માર્ગો છે રાજયોગ ભક્તિયોગ જ્ઞાનયોગ અને કર્મયોગ એ ચારેય યોગો માટે એની સાધના માટે ધ્યાન એ મહત્વનું અંગ છે અને એ રીતે જો ધ્યાનનો અભ્યાસ કરવામાં આવે તો પરમપદની પ્રાપ્તિ તો થશે જ એના બાય પ્રોડક્ટના રૂપમાં મનની શાંતિ શારીરિક સ્વાસ્થ્ય એકાગ્રતા આ ઘણા બધા લાભો મળશે પણ એ બાય પ્રોડક્ટ છે જેમ કે એક રિફાઈનરી એનો મેઇન પ્રોડક્ટ હોય છે પેટ્રોલ પેટ્રોલ એ ક્રૂડ ઓઇલને ફ્રેક્શનેટિંગ કોલમમાં નાખવામાં આવે છે ડિસ્પ્લેશન ચેમ્બરમાં અને ઉપરમાંથી પેટ્રોલ નીકળે છે પણ એ ચેમ્બર જે ફ્રેક્શનેટિંગ ચેમ્બર હોય છે ડિસ્ટિલેશન ચેમ્બર એના વિભિન્ન ભાગોમાંથી બીજા ઘણા બધા પ્રોડક્ટ્સ નીકળે છે કોલ તાર નીકળે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી માટેના રો મટીરિયલ્સ નીકળે આ બધા જે બાય પ્રોડક્ટ છે એ મુખ્ય ઉદ્દેશ્ય નથી રિફાઈનરીનો મુખ્ય ઉદ્દેશ છે પેટ્રોલ પ્રાપ્ત કરવું ડીઝલ પ્રાપ્ત કરવું ક્રૂડ ઓઇલને રિફાઇન કરીને અને એના બાયો પ્રોડક્ટના રૂપમાં ઘણા બધા પ્રોડક્ટ્સ મળે છે એવી રીતે આપણે જે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવા માગીએ છીએ એ છે પરમ પદની પ્રાપ્તિ માટે અને એના બાયો પ્રોડક્ટના રૂપમાં મનની એકાગ્રતા મળશે ધ્યાન ધ્યાનથી મનની શાંતિ મળશે શરીરની સ્વસ્થતા મળશે શરીરનું સ્વાસ્થ્ય સુધરશે બ્લડ પ્રેશર ઓછું થશે હાઇપરટેન્શન ઓછું થશે હાર્ટ પ્રોબ્લેમ ઓછો થશે આ કેટલા બધા જે એડવાન્ટેજીસ જે બીજા બધા ડોક્ટર્સ ગણાવે છે ને જેની રિસર્ચ ચાલી રહી છે એ બધા તો છે જ એ બધા બાય પ્રોડક્ટના રૂપમાં પણ આપણો મુખ્ય ઉદ્દેશ છે એવી એકાગ્રતા પ્રાપ્ત કરવી એવી તો ધ્યાનનો અભ્યાસ કરવો કે આપણને પરમપદની પ્રાપ્તિ થાય અને જો એવી એકાગ્રતા આપણે મેળવવા માંગતા હોઈએ જો આપણે પરમપદની પ્રાપ્તિ માટેનો ધ્યાનનો અભ્યાસ કરવા માગતા હોઈએ આપણે કહ્યું હતું કે એના માટે મનનું શુદ્ધિકરણ અત્યંત આવશ્યક છે મનના શુદ્ધિકરણની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ચેતન મન અને અચેતનમન બંને એમાં આવી જાય છે સ્વામી વિવેકાનંદ ઉપમા આપે છે કે એક તળાવ છે અને એ તળાવમાં ઘણી બધી જાતનો કચરો પડેલો છે અને એટલા માટે કોઈ પણ વસ્તુને એમાંથી આપણે જોઈ શકતા નથી પણ જ્યારે એ કચરો કાઢી નાખવામાં આવે છે ત્યારે પારદર્શક જળ થાય છે અને જળની અંદર શું છે એ ખબર ખબર એ એ આપણને પડી જાય છે જળને જો હલાવવામાં આવે તેમાંથી જે તરંગો ઉત્પન્ન થાય છે એ તરંગોને કારણે જ્યારે જલ હોલક ડોલક થાય છે ત્યારે આપણને રિફ્લેક્શન દેખાતું નથી એવી જ રીતે આત્માનું રિફ્લેક્શન આપણા મનમાં નથી થતું એનું કારણ છે કે આપણા મનમાં અશુદ્ધિ છે આ જે તરંગો વિભિન્ન પ્રકારના વિચારના તરંગો હંમેશા આંદોલિત કરતા હોય છે જ્યારે આ તરંગો બધા શાંત પડી જશે ત્યારે આ જે પોતાનું રિફ્લેક્શન આ તળાવના જળમાં પડશે એટલે જ રાજયોગનો મુખ્ય ઉદ્દેશ છે યોગશ ચિત્તવૃત્તિ નિરોધ ચિત્તવૃત્તિઓનો નિરોધ એ જ યોગ છે જ્યાં ચિત્તવૃત્તિઓ શાંત થઈ પોતાની મેળે જ્યારે તરંગો શાંત થઈ ગયા તળાવમાં તો પોતાની મેળે એ રિફ્લેક્શન એ પ્રતિબિંબ આત્માનું મળે છે એ નિવિકલ્પ સમાધિ થાય છે અને એને જુદી જુદી ભાષામાં જ્ઞાનયોગમાં બીજી રીતે કહેવામાં આવ્યું કે જ્યાં નેતી નેતી કરી અને એક એવી સ્થિતિમાં પહોંચે છે કે જ્યારે એ પરમ જે સત્ય છે એની સાથેનો સાક્ષાત્કાર થાય છે આત્મદર્શન થાય છે પણ મુખ્ય વાત છે એ આત્મદર્શન પરમપદની પ્રાપ્તિ માટે અંતરાય છે મનની અશુદ્ધિ એ મનની શુદ્ધિકરણનું કાર્ય એ એક બે દિવસનું કાર્ય નથી એ લાંબી પ્રક્રિયા છે અને એટલા જ માટે આપણે આ વિસ્તારથી ચર્ચા કરી રહ્યા છીએ કે એકાગ્રતા ધ્યાનના અભ્યાસ માટે જેટલા બધા પરિબળો આપણે જે એડવાન્ટેજીસ છે લાભો છે એની પણ આપણે ચર્ચા કરી છે ધ્યાનના વિભિન્ન પ્રકારોની પણ આપણે ચર્ચા કરી છે અને જે ધ્યાન અને એકાગ્રતાના અભ્યાસ માટે આપણે કહ્યું હતું કે બંનેના માટે અભ્યાસ અને વૈરાગ્ય આ બે મેં જેવું મુખ્ય એના ઉપાયો છે એના વિશેની ચર્ચા કરી છે એકાગ્રતા ધ્યાન એનો અભ્યાસ કરવા જતા જે વિભિન્ન બાધાઓ આવે છે એનું અતિક્રમણ કેવી રીતે કરી શકીએ એની પણ ચર્ચા આપણે કરી છે અને આ બધી ચર્ચા કરીને આપણે મુખ્ય જે ઉદ્દેશ્ય છે એ છે આપણા મનને શુદ્ધિકરણ કરીને એક એવી સ્થિતિમાં લઈ આવવું કે જ્યારે આપણે પરમપદની પ્રાપ્તિ માટે સક્ષમ બની જઈએ અને આ જે આપણા શાસ્ત્રકારો આપણી સમક્ષ એક ધ્યેય મૂકે છે કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય છે ઈશ્વર પ્રાપ્તિ અથવા તો પરમપદની પ્રાપ્તિ અત્યાર સુધી એ મોડર્ન બાયોલોજીસ્ટ એ વાતનો સ્વીકાર નહોતા કરતા એમ જ માનતા હતા કે જે બીજી બધી યોનીઓની જે મનુષ્ય યોનીનો પણ એ ઉદ્દેશ્ય છે બે જ ઉદ્દેશ્યો છે સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ એન્ડ નેચરલ સેલેક્શન પ્રાકૃતિક નિર્વાચન અને સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ જે સૌથી યોગ્યતમ હોય એની જ એનું જ રક્ષણ થાય આ બે પ્રકારના ફોર્સીસ બે પ્રકારના પરિબળો કામ કરે છે થિયો ઓફ ઇવોલ્યુશન ડાર્વિને જે થિયો ઓફ ઇવોલ્યુશન આપી એમાં વિકાસ ઉત્ક્રાંતિવાદ વિકાસવાદ જે જે વાત એમણે કરી પણ પછી ઇવોલ્યુશન આફ્ટર ડાર્વિન એમાં જ્યુલિયન હાઉઝલે કહે છે કે ના જ્યારે મનુષ્યોની વાત આવે છે ત્યારે ફક્ત આ બે ફોર્સિસ ફેક્ટર્સ કામ નથી કરતા ત્યારે એક બીજું પણ ફેક્ટર કામ કરે છે એને સ્પિરિચ્યુઅલ ફેક્ટર હજી સુધી એ લોકોએ નથી કર્યો પણ એનું નામ આપ્યું સાયકો સોશિયલ ઇવોલ્યુશન એટલે કે એક પ્રકારનું મનોવૈજ્ઞાનિક એક પ્રકારની ક્રાંતિ ઉત્ક્રાંતિ એવો વિકાસ પણ એવો વિકાસ કે સાથે ફક્ત સોશિયલ જ નહીં સામાજિક વિકાસ વ્યક્તિગત વિકાસ એ તો છે ફક્ત પશુઓની પણ પશુઓની સુધી પણ ના મનુષ્યો એકબીજાની સાથે રહીને કરે છે એટલે સોશિયલ ઇવોલ્યુશન એકબીજાને સાથે રહીને એને વિકાસ કરવાનો છે પણ ફક્ત સોશિયલ નહીં સાથે સાથે સોશિયલ સાયકોલોજીકલ કારણ કે એનું મન એમાં રહેલું છે ગધેડાને જો કહેવામાં આવે કે ભાઈ તારો ભાઈ આજે નહીં આવે જમવા માટે તારી સાથે તો એને દુઃખ થતું નથી પણ અહીંયા આપણી પાસે સારામાં સારી વાનગી હોય પણ આપણો જો પ્રિય પાત્ર આપણી સાથે ન હોય તો આપણને ખાવાનું ભાવતું નથી આ સાયકોલોજીકલ પ્રોબ્લેમ થઈ ગયો માનસિક આ ઉત્ક્રાંતિનો વિકાસ થઈ ગયો તો મનુષ્યોનીમાં જ્યારે આવે છે ત્યારે ફેક્ટર્સ બદલાઈ જાય છે એટલા માટે હવે એટલું એ લોકો માન્યું સાયકો સોશિયલ ઇવોલ્યુશન આ છે માનવ વાત ત્યાં સુધી પહોંચ્યા અને એવી જ રીતે આધુનિક મનોવૈજ્ઞાનિકો એ લોકો પણ પહેલા અત્યાર સુધી ચેતન મનની વાત કરતા હતા ફ્રાયડે આવી અને પછી કોઈ ના અચેતન મન પણ છે કોન્શિયસ માઇન્ડની સાથે સાથે અનકોન્શિયસ માઇન્ડ પણ છે અને હવે આજકાલના મનોવૈજ્ઞાનિકો કહે છે હા ત્રીજું મન પણ છે સુપર કોન્શિયસ માઇન્ડ અતિ ચેતન મન અને એના પછી એ લોકોએ અબ્રાહમ માસ્લો આપણા આધુનિક મનોવૈજ્ઞાનિક થઈ ગયા એ વાત કરે છે પીક એક્સપીરિયન્સની કે એક એવી સ્થિતિ આવે છે કે જ્યારે મનુષ્ય ઉચ્ચતમ સ્થિતિમાં પહોંચી શકે છે જે સાધારણ સ્થિતિમાં આપણે જેની કલ્પના નથી કરી શકતા એનું નામ એણે ગોડ રિયલ નથી આપ્યું ઈશ્વર પ્રાપ્તિ નથી આપ્યું સેલ્ફ રિયલાઇઝેશન નથી આપ્યું પણ સેલ્ફ એકચ્યુઅલાઇઝેશન આપ્યું અને પછી કહે છે સેલ્ફ એકચ્યુલાઇઝેશનની ઉપર પણ એક વાત છે એનું નામ આપ્યું સેલ્ફ ટ્રાન્સેન્ડન્સ કે પોતાનાથી પણ ઉપર જવાનું પોતાની જે જે સીમિત વ્યક્તિત્વ છે એને પણ અતિક્રમણ કરવું એને મોડેથી બોલી નથી શકતા જે આપણે સુપર પરમપદની પ્રાપ્તિની વાત કરી એને જ બીજી ભાષામાં આજના મનોવૈજ્ઞાનિકો અબ્રોહ માસ્લો કહે છે પીક એક્સપિરિયન્સ આર એમ બુકે કહે છે કોસ્મિક કોન્શિયસનેસ એમણે એમ નામ આપ્યું કોસ્મિક કોન્શિયસનેસ કોન્શિયસનેસ ચેતના કોસ્મિક વૈશ્વિક ચેતનાની સાથે મન એક બની જાય છે આવી જાતની વાત આજકાલના મનોવૈજ્ઞાનિકો હવે કરવા માંડી ગયા છે અને ઈએફએન જેફકોટ કહે છે ઇટ ઇઝ અ ફિનામિના ઓફ એક્સપાન્ડેડ કોન્શિયસનેસ કોન્શિયસનેસ ચેતના એક્સપાન્ડેડ એ ચેતના જ્યારે આપણી એક્સપાન્ડ થાય છે એ વિકસિત થાય છે ચારે તરફ ફેલાઈ જાય છે એવી જાતની ચેતનાની જ્યારે સ્થિતિ આવે એને અતિચેતન અવસ્થા કહો કે એક્સપાન્ડેડ કોન્શિયસનેસ કહો કે પીક એક્સપિરિયન્સ કહો આ અતિ અતિચેતન અવસ્થામાં પહોંચવું એ મનુષ્ય જીવનનો ઉદ્દેશ છે એવું આજકાલના મનોવૈજ્ઞાનિકો હવે માનવા લાગ્યા છે અત્યાર સુધી કહેતા હતા તમે ઇમ્પ્રેક્ટિકલ છો જ્યારે આધ્યાત્મિકતાની વાત કોઈ કરતા તો ખરે અમે મોડર્ન છીએ તમે બધી આ ઇમ્પ્રેક્ટિકલ વાત જવા દો આ દુનિયામાં જે કંઈ દેખાય છે એને ભોગવી લ્યો આ જ સર્વસ્વ છે ચાર બધા બધાય ફોલોઅર આજકાલના આધુનિક જળવાદી પાશ્ચાત્ય જળવાદી સભ્યતાના જેટલા લોકો એનું પાલન કરે છે એ બધા એક જ વાત કહેતા જે વાત ચારવાકે હજાર વર્ષ પહેલા અહીંયા કરી દીધી આપણે એમાં પણ પાછા નહોતા ભૌતિક વાત પણ ત્યારે પણ આપણે ત્યાં પણ હતો ગ્રોસ મટિરિયલિઝમ એ આપણે ત્યાં હતો ચારવાકે કહ્યું હતું ઋણમ કૃત્વા વૃત્મ પીબેત કે તમારે આ મુખ્ય જીવનનો ઉદ્દેશ છે ખાવા પીવા અને મોજ કરો જે કઈ દુનિયામાં દેખાય છે બસ એટલું જ છે અરે મૈરા પછી કોણ કોનું છે શું કોણે જોયું છે શું થવાનું શું નહીં એટલા માટે મૈરા પહેલા જેટલી મજા કરવી કરી લ્યો અને મજા કરવા માટે તેને જો પૈસા ન હોય તો ચિંતા નહીં કરો ઉધાર લઈ અને ઘી લઈ લ્યો ઉધાર પૈસા લઈ ઘી ખરીદો અને સરસ સરસ વાનગી બનાવી ખાઈ પીને મજા કરીને મળી જાઓ આ છે ગ્રોસ મટિરિયલિઝમ અને આજકાલના પાશ્ચાત્ય જે જળવાદી સભ્યતા આ જ માને છે અત્યાર સુધી હવે વિચાર કરે કે છે ના આ જે ફિનોમિના આપણે જોઈ રહ્યા છીએ આ જે ચારે તરફ જોઈ રહ્યા છીએ એની ઉપર પણ કંઈક છે બિયોન્ડ ટાઈમ સ્પેસ ઇન્ડ કોલ છે એક રિયલિટી છે અને એ પરમ સત્યનો જ્યાં સુધી સાક્ષાત્કાર નથી થયો ત્યાં સુધી હ્યુમન ફુલફિલમેન્ટ નથી થયું માનવનું ત્યાં સુધી એ શાંત રહી શકે નહીં ત્યાં સુધી એને મનની શાંતિ મળી શકે નહીં એ સીમિત વસ્તુથી કોઈ પણ દિવસે મનુષ્ય પરમ શાંતિ પ્રાપ્ત કરી શકે નહીં પરમ સંતોષ પ્રાપ્ત કરી શકે નહીં એ વાત હવે આધુનિક મનોવૈજ્ઞાનિકો સ્વીકાર કરે છે મોડર્ન બાયોલોજી સ્વીકાર કરે છે અને આધુનિક મનોવૈજ્ઞાનિકો સ્વીકાર કરે છે જે વાત ગીતામાં કહી પરમપદની પ્રાપ્તિની વાત કે હમણાં જે આપણે ભજન સાંભળ્યું કે છોડ દુનિયા કે મજે સર બેઠ કર એકાંત ધ્યાન કર હરિકા ચરણ કા ફિર જન્મ નહીં આયેગા જો આમ કરવાથી શું થશે ફિર જન્મ નહીં આવે પછી પાછું જન્મવું નહીં પડે તો કેટલાક લોકો તો બહુ ખુશ થઈ જાય છે ચાલો જન્મ નહીં પડે મોટા ભાગના લોકો દુઃખી થઈ જાય છે અરે તો પછી આનંદ ક્યાંથી આવશે આ તો મુશ્કેલ થઈ ગઈ તો પછી આપણે હરિનું ચરણનું ધ્યાન મૂકી દો પછી જન્મ નહીં આવે તો પછી મીઠાઈ ક્યાંથી ખાવા મળશે રસગુલ્લા ક્યાંથી ખાવા મળશે જલેબી ક્યાંથી ખાવા મળશે પછી ગાડીમાં ક્યાંથી ફરવા મળશે ટીવી કેવી રીતે જોશું આ તો બધું ખતમ કરવાની વાત છે છોડી દો હરી ભજન છોડી દઉં જન્મ જ નહીં થાય તો પછી તો આ બધી જ મજા ક્યાંથી મળશે તો જ્યાં સુધી આપણા મનમાં આ વાત ક્લિયર નથી થઈ કે આ શું કહેવા માંગે છે આપણે આપણી સીમાઓનું ઉલ્લંઘન કરવાનું છે એના માટેની આ વાત છે આપણા દુઃખોથી આપણા સુખોથી આપણે નિવૃત્ત કરવાની વાત નથી આપણા દુઃખોથી આપણે નિવૃત્ત કરવાની વાત છે જાતસ્થ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્થ છે તસ્માદ અપરિહાર્યથી નત્તમ શોષિત મરશે દ્વિતીય અધ્યાયમાં તો અર્જુનને કહી દીધું શ્રી કૃષ્ણ ભગવાને કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે જેનો જન્મ થયો છે કોઈ પણ વ્યક્તિ જેનો જન્મ થયો છે આ વિશ્વમાં એને મૃત્યુ મળશે જ મળશે મૃત્યુ થશે જ જાતસ્થ હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે અને જે કઈ લોકો મરે છે પાછો એનો જન્મ ચોક્કસ થશે લેવો જ પડશે કોઈ ઉપાય નથી ના ઉપાય નથી આ તો દ્વિતીય અધ્યાય મેં કીધું પંદરમા અધ્યાયમાં કહે છે પાછા એ જ ભગવાન શ્રી કૃષ્ણ કે પરમધામમાં પહોંચ્યા પછી પાછું તમારે નિવર્તનથી નહીં થાય અર્જુન કે છે તમે તો ગજબ ના છો ક્યારેક આમ વાત કરો છો ક્યારેક તમારી તો વાત સમજમાં નથી આવતી હમણાં તમે કીધું જે મહિલા જન્મ નિશ્ચિત થશે કે મેં કીધું એ જયારે કીધું તું ત્યારે કીધું તું હવે અત્યારે કહું છું તું સાંભળ એ છે સાધારણ લોકોની વાત એક સ્થિતિ એવી આવે છે ફક્ત એક્સેપ્શનલ અપવાદ કે જયારે જન્મ લેવાની જરૂર નથી પડતી કારણ કે જન્મ લે છે માણસ શું કરવા જન્મ લેવાનું એક માત્ર કારણ છે કોઈ ને કોઈ પ્રકારની શ્રીમા શારદેવ પૂછવામાં આવ્યું કે મુક્તિ ક્યારે થશે મુક્તિ તો કે હમણાં જ મળી જાય તને એક ક્ષણમાં મુક્તિ મળી જાય એક ક્ષણમાં લોકો કે છે કેટલા હજારો કરોડો જન્મો સુધી તપસ્યા કરી પડે કાંઈ નહીં કે હમણાં જ મુક્તિ મળી એક ક્ષણમાં બસ એક જ વાત છે કે તમે વિચાર કરો કે મારે મુક્તિ જોઈ છે બસ તો મળી જશે આટલી જ વાત છે એને બીજી ભાષામાં કીધું મન કે છે જ્યારે મન નિર્વાસના થશે એ જ ક્ષણે મુક્તિ થઈ જશે નિર્વાસના એટલે જ્યારે તમે નક્કી કરશો કે મારે કાંઈ જોતું નથી આ સંસારમાંથી કોઈ પણ જાતની મને કામના નથી કોઈ ઈચ્છા મને બાકી નથી રહી એ ક્ષણે મુક્તિ રહેશે કારણ કે આપણે જન્મગ્રહણ કર્યો છે એક માત્રનું કારણ છે કોઈને કોઈ પ્રકારની ઈચ્છા આપણા મનમાં હતી એ ઈચ્છાની પૂર્તિ માટે થઈને આપણે શરીર ગ્રહણ કરવું પડ્યું અને એની સાથે એની સાથે પછી બાકી બધું આવી ગયું જો તમારે કોઈ મકાન રહેવા જોતું હોય એક મકાન તમને ગમી ગયું તો તમે મકાન જોઈ લીધું મકાન તમને ગમી ગયું તો મકાન ગમી ગયું જો તમે મકાન પરચેસ કરશો જ્યાં તમને મનમાં ઈચ્છા આવી તો એની સાથે જ્યારે આ ઈચ્છા આવી એની સાથે ને સાથે પછી બાકી બધી પ્રક્રિયા તમને પૂરી કરવી પડે દલાલને મળવું પડે કેટલો ભાવ છે નક્કી કરવો પડે ચાર પાંચ જણાને મળવું પડે કે શું થઈ શકે શું નહીં એમાંથી ભાવતાલ કરી રજિસ્ટ્રેશન કરાવવું પડે રજીસ્ટ્રેશન સ્ટેમ્પ માટે ડ્યુટી કેવી રીતે ઓછી થઈ શકે એમાં કેટલા વ્હાઇટ કેટલા બ્લેક એ માટેનું વકીલને પૂછવું પડે કેટલાક પર્સન્ટેજ શું કરવું પડશે આ બધું કન્સલ્ટેશન કરી પછી આ બધું નેગોશિએશન થાય વકીલને મળી પછી રજિસ્ટ્રેશન કરવું પડે આ રજિસ્ટ્રેશન થયું એના પછી જઈને ત્યાં જોયું કે હજી આમાંથી થોડુંક જે રિપેર વર્ક બાકી છે એ કરવું પડે અથવા જે ત્યાં જઈને જોયું કે મકાન બહુ સારું છે પાણી નથી એટલે બોરિંગ જે કરાવવી પડે બાકીનું જે ફિનિશિંગ જે કરાવવું પડે મકાનની સાથેની જે કાંઈ ઉપાધિ છે એનું ટેક્સ પણ ભરવું પડે મ્યુનિસિપલ કોર્પોરેશન ટેક્સ ભરવું પડે ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરવું પડે ન હોય ઇલેક્ટ્રિસિટી આવી હોય તો ઇલેક્ટ્રિસિટી માટે એની પાછળ એપ્લાય કરવું પડે પાણી ન આવતું હોય તો કોર્પોરેશનને એપ્લાય કરવું પડે આ આખી પ્રક્રિયા એની સાથે થઈ જાય છે એક માત્ર કારણ શું તમને ઈચ્છા થઈ ગઈ કે આ મકાનો ખરીદવું બસ એની સાથે આ બધું થયું એવી જ રીતે જ્યારે આપણે ઈચ્છા કરી કે મારે આ મકાન દેહરૂપી મકાન મારે જોઈએ છે તો તરત જ પછી જન્મગ્રહણ કરવો પડે બાળકો થાય બાળકોને સંભાળવા પડે એના લોકોને વિવાહ કરવા પડે પછી જેટલા લોકો મરતા હોય બધાની સાથે સ્મશાન યાત્રામાં જવું પડે જેટલા લોકોને વિવાહ થતા હોય એ લોકોને વિવાહમાં પણ જવું પડે આ બધું એક સાથે આ જેટલા પ્રોસિજર આખું લાંબુ આવ્યું છેલ્લે સુધી જ્યાં સુધી તમે મહિલા નથી ત્યાં સુધી છેલ્લે જ્યારે તમે સ્મશાન ઘાટમાં પોતે ગયા એના પછી તમને કોઈ સ્મશાન ઘાટમાં નહીં જવું પડે પછી તમારે કોઈ વિવાહમાં નહીં જવું પડે પણ ત્યાં પૂરું નથી થતું જો મળતી વખતે એકાદ પણ ઈચ્છા બાકી રહી ગઈ હશે તો એ જલેબી ખાવાની માનલું ઈચ્છા છે જલેબી ખાવા માટે તમે જલેબી ક્યાંથી ખાશો જલેબી ખાવા માટે તો મોઢું જોઈએ મૂઢું ક્યારે થાય કે જ્યારે આખું શરીર હોય એ શરીર ગ્રહણ કરવા માટે થઈને પાછો જન્મ લેવો જ પડે એટલે આ પ્રક્રિયા ચાલે છે પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ આખી પ્રક્રિયા એટલા માટે ચાલે છે આપણે પોતે સામે ચાલીને ગ્રહણ કરીએ છીએ એટલા માટે મહાદવી કે છે મુક્તિ તો એકદમ હાથ વેતમાં છે તમે કહો કે મારે મુક્તિ જોઈએ છે મુક્તિ એટલે કે મારે કોઈ પણ વસ્તુ જોઈતી નથી એમ કહી દો કોઈ પણ વસ્તુ મારે આ પૃથ્વીમાંથી જોતી નથી એ કોણ કહી શકે કે જેને પદની પ્રાપ્તિ થઈ ગઈ છે જેને કારણ કે જ્યાં સુધી પરમ આનંદની પ્રાપ્તિ નથી થઈ જ્યાં સુધી અસીમ આનંદની પ્રાપ્તિ નથી થઈ જ્યાં સુધી અનંત આનંદ પ્રાપ્ત નથી થયો ત્યાં સુધી આ સીમિત આનંદ ત્યાં સુધી આ સીમિત સુખ ભોગવવા માટે થઈને આપણી ઈચ્છાઓ રહેવાની જ છે ગમે તેમ કરીએ એટલા માટે થઈને પરમપદની પ્રાપ્તિ જ્યારે થશે ત્યારે પોતાની મેળે જ્યારે પરમપદની પ્રાપ્તિ થઈ ગઈ અનંત સુખ મળી ગયું અનંત શાંતિ મળી ગઈ પછી આ નાના નાના સુખ ભોગવવા માટેની કોઈ પણ ઈચ્છા બાકી નહીં રહીએ ઓટોમેટિકલી આ પ્રોસેસ પોતાની મેળે એન્ડ થઈ જાય છે એટલા માટે ગીતામાં બહુ સુંદર પંદરમા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને પહેલેથી શરૂઆતમાં શરૂઆતથી જ બતાવી દીધું કે આ શું છે આ સંસાર શું છે ઉર્ધ્વ મૂલમ અધ શાખમ અશ્વત્તમ પ્રાહુર વ્યયમ છંદાસ યસ પર્ણાની યસ્તમ વેદસ વેદવિત પુરુષોત્તમ અધ્યાયમાં પંદરમા અધ્યાય બહુ સુંદર શરૂઆત કરી ઉર્ધ્વ મૂલમ અધ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્ય આ સંસાર બીજું કોઈ નહીં વૃક્ષ છે વૃક્ષ હા પીપળાનું વૃક્ષ પણ આ વિચિત્ર વૃક્ષ છે આ કેવું વૃક્ષ છે કે જેનું મૂળ ઉપર છે અને શાખાઓ નીચે છે મૂળ એટલે કે ઈશ્વર એમાંથી આખું સંસાર વૃક્ષ નીકળ્યું છે મૂળ ઉપર છે અને શાખાઓ બધી શાખાઓ પર શાખાઓ છે ઉર્ધો મૂલમ અધ શાખમ અશ્વત્તમ પ્રાહુરવ્ય છંદાસ યસ પરની યસ્તમ વેદસ વેદવિત અધસ ચોરધમ પ્રસુતાસ્ત શાખા એની શાખાઓ મનુષ્યલેખોમાં કર્મોની સાથે આ બધું બાંધેલું છે એટલા માટે એને પાછું આવવું પડે છે અને જવું પડે છે પછી કહે છે ન રૂપ મસ્થ્ય તત્વલભ્ય ના આંતુ ન ચાદી અશ્વત્થ મેનમ સુવિરુળ મૂલમ અસંગ શસ્ત્રિયને છીતવા હવે આ જે વૃક્ષ છે આ વૃક્ષને કેવી રીતે કાપવાનું એના માટે તલવાર કોઈ છે હા તલવાર બતાવે છે અસંગ શસ્ત્રિતવા અસંગ આ શસ્ત્રનું નામ છે અસંગ એટલે કે અનાશક્તિ અનાશક્તિના શસ્ત્ર દ્વારા જ્યાં સુધી આશક્તિ છે ત્યાં સુધી આ સંસાર આપણું એ સંસાર વૃક્ષને આપણે કાપી નહીં શકીએ અનાશક્તિના શસ્ત્ર દ્વારા આપણે કાપવાનું છે આ વૃક્ષ સંસાર વૃક્ષ જ્યારે કપાઈ જશે ત્યારે શું થશે શું થશે તત પદમ તદમ તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતાના નિવર્તંતી ભૂય તમે વચાદ્યમ પુરુષ પ્રપદ્યો પ્રવૃત્તિ પ્રસતા પુરાણી તત પદમ એ પદ પરિમાર્ગિતવ્યમ એ પરિમાર્ગિતવ્યમ એ પદની શોધ કરવાની છે આ જીવનનો ઉદ્દેશ્ય બતાવી દીધો જીવનનો ઉદ્દેશ છે એ પરમ પદ છે એનો રસ્તો શોધવાનો છે તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતાના નિવર્તનથી ભૂ એ કેવું પદ છે યસ્મિન ગતાના ન નિવર્તનથી ભૂ ત્યાંથી પાછું આવવું નથી પડતું એ પરમ પદમાં જ પરમ શાંતિ છે અને તમે વચાર દેમ પુરુષમ પ્રપદે યતઃ પ્રવૃત્તિ પ્રસતા પુરાણી એટલા માટે એ પુરુષોત્તમ એ ભગવાન ઈશ્વરને શરણે જાઓ અને પછી શું કરો નિર્માન મોહા આપદ કોને પ્રાપ્ત થાય છે જે વાત અહીંયા કઈ દ્રઢ ભરોસા મનમે કર કે જો જપે હેરી નામ કો એ જ વાત કહે છે નિર્માન મોહા જીતસંગ દોષા જેના મનમાંથી મોહ ચાલ્યો ગયો છે અને માન સન્માનની ભાવના અહંકાર ચાલ્યો ગયો છે જીત સંગ દોષા જેના મનમાંથી આસક્તિ સરળ ચાલી ગઈ છે અધ્યાત્મ નિત્ય નિત્ય જેનું મન ઈશ્વરમાં લાગેલું છે નિત્ય જે હરિનું સ્મરણ કરે છે નિત્ય જે ભગવાનનું નામ લે છે નિત્ય જે અધ્યાત્મ નિત્ય હંમેશા ઈશ્વરની સાથે લાગેલું છે વિનિવૃત્ત કામા જેની ઈચ્છાઓ બધી પરિપૂર્ણ થઈ ગઈ છે દ્વંદેરી મુક્તા સુખ દુઃખ સંગે સુખ અને દુઃખ નામના જે દ્વંદ છે એનાથી જે મુક્ત થઈ ગયો છે ગચ્છંતી અમૂળા પદમ અવ્યયમ તત્વ એ અવ્યય પદ એ કોને મળે છે ગચ્છંતી અમૂળા એ પદ પદમાં કોણ ગચ્છંતી કોણ જાય છે અમૂળા જે લોકો મૂળ નથી એટલે કે જે લોકો અજ્ઞાની નથી એટલે કે જે લોકો જ્ઞાની છે જેને ખબર પડી ગઈ છે માનવ જીવનનો ઉદ્દેશ શું છે એ જ આપણે બધાએ સમજીએ છીએ કે આપણે જ્ઞાની છીએ મોટાભાગના લોકો આપણે એમ સમજીએ છીએ આપણે જ્ઞાની છીએ માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્ત એમ જ સમજતા હતા શ્રીરામકૃષ્ણ કથામૃતના શરૂઆતમાં જ આવે છે માસ્ટર માસે મહેન્દ્રાથ ગુપ્ત જાય છે રામકૃષ્ણદેવ પાસે દક્ષિણેશ્વર માં અને જઈને પૂછે છે બધી વાત થાય છે અને ત્યારે એ બીજી મુલાકાતમાં રામકૃષ્ણદેવ પૂછે છે અચ્છા તો તમે કર્યા છે તો કે હા અરે રામલાલ આના તો લગ્ન થઈ ગયા છે માસ્ટર માસે મનમાં વિચાર કરે છે આ શું આવી રીતે છે જે લગ્ન કરવું કઈ મોટો ઉપરાધ છે કે આને લગ્ન થઈ ગયા છે અચ્છા કોઈ છોકરા છે યા કઈ છે તો કે આ બાળકો છે અરે રામલાલ આના બાળકો થઈ ગયા છે માસ્ટર અપરાધ થઈ ગયો છે પછી રામ કે જુઓ તમારા સંસ્કાર બહુ સારા છે તો હું ચહેરા જોઈ શકું તમારા બહુ સારા આધ્યાત્મિક સંસ્કાર છે પણ લગ્ન થઈ ગયા બાળકો થઈ ગયા એટલે તમે બંધાઈ ગયા તમે જો ન બંધાયા હો તો તમે હજી વધારે પ્રગતિ કરી શકત કાંઈ વાંધો નહીં અચ્છા કાંઈ વાંધો નહીં તો પણ થશે તમારી પત્ની કેવી છે જ્ઞાની કે અજ્ઞાની કે અજ્ઞાની છે અને તમે જ્ઞાની છો રામકૃષ્ણ પૂછે છે માસ્ટર માસ એના મનમાં ત્યાં સુધી એમ જ હતું કે હું ભણેલો ગણો છું માસ્ટર પોતે ભણેલા ગણા હતા પોસ્ટ ગ્રેજ્યુએટ હતા પાછો ભણાવતા હતા શિક્ષક હતા કેટલા વિદ્યાર્થીઓ ભણાવતા હતા અને આ તો ગામડાની સ્ત્રી કઈ ભણેલી ગણી નહોતી આજે જેને આપણે વિદ્યાર્થી કહીએ છીએ પરીક્ષામાં પાસ નહોતા થયેલી એટલે એમ લાગે તો એ તો અજ્ઞાની છે એટલે કે એ તો અજ્ઞાની છે અને રામ કહેવાય અને તમે જ્ઞાની છો માસ્ટર મા ત્યારે ટ્યુબલાઇટ થી ઓહો જ્ઞાન કોને કહેવાય અજ્ઞાન કોને કહેવાય અત્યાર સુધી એમ સમજતા હતા કે પરીક્ષામાં જેણે પાસ કર્યું ડિગ્રી હોલ્ડર એ જ્ઞાની પણ હવે એક નવી જાતની વાત અહીંયા રામકૃષ્ણ કહે છે તમે શું જ્ઞાની છો જ્ઞાની કોને કહેવાય તમે સેમ્યા છો મનુષ્ય જીવનનો ઉદ્દેશ શું છે સાચું સુખ સેમા શું સેમા છે તમને ખબર છે જીવનનું રહસ્ય તમને ખબર છે જીવન જીવવાની કળા આવડે છે એમએસસી સાહેબ એમએસસી ગોલ્ડ મેડલિસ્ટ તો થઈ ગયા પણ નાનકડી એક તમને તકલીફ આવી ગઈ જીવનમાં એક નાનકડો સંગ્રામ આવી ગયો તરત જ આત્મહત્યાની વાત કરો છો દેવાની ગોળી ખાવાની વાત કરો છો એનો અર્થ શું છે કે હજી અજ્ઞાન પૂરું ભરેલું છે હજી મગજમાં જ્ઞાનનો ચમકારો થયો નથી ખબર નથી જીવન જીવવાની કળા જીવન શું છે આ મનુષ્ય જીવન કેટલું અમૂલું છે જીવન સેના માટે છે આપણી યાત્રા ક્યાં સુધી જાય છે એકદમ સરદારજી જેવી આપણી હાલત છે એટલે આપણે બધા અમૂળ છીએ અમૂળ નથી મૂળ છીએ મૂળ એટલે જે અજ્ઞાની અમૂળ જે હશે એને પરમપદની પ્રાપ્તિ થશે અત્યારે આપણે મૂળ છીએ મૂળ કેવા સરદારજી જેવા એક સરદારજી એ બેઠા ગોંદિયા સ્ટેશન પર કે જોયું અરે ભાઈ એ બોમ્બે હાવડા મેલે ભલે હા હા બોમ્બે હોળા મેલે તરત જ બેગ વગેરની સાથે ચેડા રિઝર્વેશન તો હતું નહીં આ રિઝર્વ કમ્પાર્ટમેન્ટમાં ઘુસા અને ગમે તેમ ભીડ કરીને સરદારજી તો બધા લોકો ડરે થોડોક એટલે ગમે તેમ તેમને જગ્યા આપી દીધી સામે બેઠા પરસેવ લીચો ગાડી ચાલી ગઈ પછી કે છે થોડાક કલાક ગયા પછી અચાનક મનમાં થયું કે ભાઈ ચાલો હવે બધા સાથે દુશ્મની ઓછી થઈ ગઈ છે હવે જરા દોસ્તી શરૂ કરીએ सामने वाले ने पूछो अच्छा भाई तुम कहां जा रहे हो आप कहां जा रहे हैं बोले हम तो कलकत्ता जा रहे हैं कलकत्ता जा रहे हैं वाह 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 क्या कमाल है मॉडर्न साइंस कितना आगे निकल गया है अरे मैं बंबई जा रहा हूं आप कलकत्ता जा रहे हैं एक सामने सामने बर्थ है मेरी बर्थ बंबई जा रही है आपकी बर्थ कलकत्ता जा रही हूं क्या कमाल है मॉडर्न साइंस कितना आगे निकल गया તો અમને સોચા નહીં હતા બહુ જ કમાલ કરી દીયા પછી પાછળથી ટીટીએ આવ્યું અને પછી એને ઉતાર્યા કે ભાઈ તમારે આ ટ્રેન તો ભાઈ કલકત્તા જ જાય છે તો વાત શું છે બોમ્બે હાવડા મેલ એને બુંબઈ જવું છે અને બોમ્બે હાવડા મેલ બોમ્બઈ પણ જાય પણ કલકત્તા પણ જાય પણ ગોંદિયા સ્ટેશનમાં બંને ટ્રેન ક્રોસ કરે છે તો કઈ દિશામાં જવું છે તો નક્કી કરો ટ્રેન તો સાચી છે બોમ્બે હાવડા મેલ જ છે પણ આ બોમ્બે હાવડા મેલ હાવડા તરફ જાય છે અને તમારે જવું છું બંબઈ તરફ આપણા બધાની એ જ દશા છે આપણે ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી રહ્યા છીએ ફૂલ સ્પીડમાં એકદમ પણ આપણને વિચારવાનો એક સેકન્ડનો ટાઈમ નથી કોઈને પણ કોઈ એકાગ્રતા ધ્યાન વિશે થોડી ચિંતન કરો માં શારદાદી કીધું હતું ધ્યાનનો સૌથી મોટા મોટો જે મહત્વનો જે લાભ છે એ આ છે કે એ નૌકાનું જેમ નાવિક એક નાવમાં એક સળનું કામ કરે છે સળ બતાવી દે નાવ કઈ દિશામાં જઈ રહી છે એમ આપણી જીવનરૂપી નૌકા કઈ દિશામાં જઈ રહી છે જ્યારે ધ્યાન કરવા બેસીએ ત્યારે આપણને ખબર પડે છે આ સૌથી મોટા મોટો ધ્યાનનો સૌથી મોટા મોટો લાભ છે ફાયદો છે અત્યારે આપણે આ ધ્યાનનો અભ્યાસ નથી કરતા એટલા જ માટે આપણે સમજી નથી શકતા આપણા જીવનની દિશા કઈ તરફ છે ફૂલ સ્પીડમાં ગાડી હંકારી જાય છીએ પણ આપણને ખબર નથી કે આપણે કઈ તરફ જવું છે અને કોઈને પૂછો કે ભાઈ તમે નક્કી કર્યું છે તમારે કઈ તરફ જવું છે કે અત્યારે એ વિચારવાનો સમય નથી તો ક્યારે વિચારશો જ્યારે ગાડી ભુજ પહોંચી જશે પછી તમે કહેશો કે ભાઈ મારે અમદાવાદ જવું હતું તો પાછું પહેલા રાજકોટ આવવું પડે પછી પાછું અમદાવાદ જવું પડે જરાક એક મિનિટ કોઈને પૂછી લીધું હતું ત્યારે એક મિનિટની ફુરસદ નહોતી અત્યારે તમે કેમ આખો આઠ કલાક દસ કલાક બગાડ્યા પાછા આવવામાં આપણે એવી જ રીતે જીવન ચાલુ કરી દીધું છે જીવન જીવી પણ રહ્યા છીએ પણ જીવનનું લક્ષ્ય શું છે એ આપણે નક્કી કરવા માટે જ્યારે કહેવામાં આવે છે તો કે હું પ્રેક્ટિકલ છું આ બધી ફિલોસોફીની વાત હમણાં મારી સામે નહીં કરો અત્યારે ફિલોસોફી માટે ટાઈમ નથી ફિલોસોફી નથી આ છે જીવનની વાસ્તવિકતા જીવન અને મૃત્યુ એ આપણી વાસ્તવિકતા છે આ હાયર ફિલોસોફી નથી બીજાના જીવન અને મૃત્યુ વિશે ભલે તમે ચિંતા નહીં કરો પણ પોતાના જીવન અને મૃત્યુ વિશે તો ચિંતા કરવી જ પડશે એ આપણા જીવનનું અંગ છે જ્યાંથી આપણે યાત્રા પ્રારંભ કરી ક્યારે યાત્રા પ્રારંભ કરી શુકરા કરી આપણે યાત્રા કઈ તરફ જવું છે કેટલે દૂર સુધી જવું છે રીડર્સ ડાયજેસ્ટમાં બહુ સુંદર વાત આવી પાછલા મહિને કે કેટલાક લોકો વેકેશનમાં ક્યાં જવું છે એના માટે થઈ અને જેટલો સમય તૈયારીમાં ગાળે છે એનો બહુ ઓછો સમય આખા જીવનની યાત્રાને વિચાર કરવા માટે સમય ગાળે છે જુઓ અત્યારે વેકેશન છે કેટલા બધા લોકો આમ આખી રીતે બેસી જશે ગાઈડ બુક કરશે ક્યાં જવાનું છે ઉત્તરકાશી જવાનું ત્યાંથી કેદારબદ્રી જવાનું કે કઈ જગ્યાએ યાત્રામાં જવાનું આખી ગાઈડ બુક લઈ લેશે બધું લઈ લેશે એના માટે કેટલી બધી પેકિંગ તૈયારી કરવાની કોટલી કેટલી જગ્યા જવાનું સૌથી પહેલા ક્યાં રેસ્ટ હાઉસનું ત્યાંથી બુકિંગ કરાવો ગરવાલ તેરીવાલ તેરી ગરવાલની બસમાં જવું કે બીજી કોઈ બસમાં જવું આ બધી તૈયારી કેટલી બધી તૈયારી કેટલા દિવસ પહેલાથી ચાલે છે ફક્ત એક મહિનાના વેકેશનમાંની યાત્રા માટે તેને આટલી બધી તૈયારી કરીએ છીએ પણ આપણી આખી જે જીવન યાત્રા છે એ જીવન યાત્રા કઈ તરફ આપણે જવું છે ક્યાં જવું છે એના માટેની શું તૈયારી કરવી પડે શું પેકિંગ કરવું પડે એના માટે વિચારવાનો આપણી પાસે સમય નથી આ એક વિડંબના છે રીડર કહે છે કે જેટલો સમય આપણે વેકેશનમાં યાત્રાના માટે વિચાર કરવા માટે સમય ગાળીએ છીએ એનો થોડોક સમય પણ આપણા જીવનની યાત્રા માટે ગાળવાનો નથી આપણી પાસે હોતો દેટ ઇઝ નોટ ધ સાઇન ઓફ વિઝડમ એ બુદ્ધિમાનીનું લક્ષણ નથી આપણે જો બુદ્ધિમાની હોય નચિકેતા નાના બાળકની જેટલી પણ બુદ્ધિ હોય નચિકેતાની વાત આજે પણ રહી ગઈ સમય થઈ ગયો છે તો એ નચીકતા નાનકડા બાળકમાં કેવી બુદ્ધિ હતી કે યમરાજ કેટલી બધી જાતના પ્રલોભન આપે છે કે તું જવા દે રહેવા દે આ બધી જીવનની વાત રહેવા દે કે મૃત્યુનું રહસ્ય છે જાણવાનું રહેવા દે તું આ બદલી લઈ લે બા હાથી ગોળા લઈ લે તું રાજ લઈ લે તોડું તારે જેટલા સુખ ભોગવ ભોગી લે કે મારે તો આનો પ્રશ્નનો ઉત્તર જોઈએ મૃત્યુનો રહસ્ય શું છે જીવનની વાસ્તવિકતા શું છે મહિના પછી માણસ જીવે છે કે નહીં ક્યાં જાય છે આ બધો મને જવાબ આપવો કેટલા બધા પ્રલોભન આપે છે નચિક્યતા કહે છે તવૈવ વાહાસ તવ નિત્ય ગીતે સ્વામી તુર્યાનંદજી મહારાજ રામકૃષ્ણ દેવના શિષ્ય હતા એ કટુંબિની સાથે ભણાવી રહ્યા હતા તો ત્યારે આ બધી વાત આવી ત્યારે એમણે જે જેમને ભણાવી રહ્યા હતા વિદ્યાર્થીઓને કહ્યું કે જુઓ કેટલી નચિકેતા કેટલો આટલી નાની ઉંમરમાં પણ એનો કેટલો બધો ત્યાગ કેટલો વૈરાગ્ય કેટલો બુદ્ધિમાન કે એણે શ્રેયને ગ્રહણ કર્યું એને મૂકી દીધું અને કે તવય વાહસ ત્રવનિત ગીતે કે હા બહુ બુદ્ધિમાન છે પણ એમાં શું છે એમાં કોઈ વિશેષ બુદ્ધિમાની જાત નથી વાત તો સાચી જ છે એણે શું ગ્રહણ કર્યું પછી તુર્યા કીધું અચ્છા એની વાત જવાબ આજે તમારી સામે યમરાજ અચાનક પ્રગટ થઈ જાય અને તમને કહે કે તમને આ આટલી આટલી બધી વસ્તુ આપું છું તમે ખરેખર શું નકારી શકશો પેલા વિચાર કરો અત્યારે ચોપડીમાં વાંચીએ ત્યારે લાગે છે એમાં શું છે આપણે નકારી કે આપણે મારે તો નૃત્યનું રહસ્ય જાણવું છે મારે સત્ય જાણવું છે મારે પરમપદની પ્રાપ્તિ કરવી છે અત્યારે એમ લાગે છે ખરેખર જો યમરાજ તમારી સામે આવે ખરેખર જો ભગવાન કે પ્રગટ થઈ જાય ચાલ તારે શું જોઈએ છે લે આ બે ઓલ્ટરનેટિવ છે એક તરફ તને સારામાં સારો બેસ્ટ અવેલેબલ બંગલો બેસ્ટ ફ્લેટ બેસ્ટ મોટર ગાડી અત્યારે જે લેટેસ્ટ મોડલની મોટર ગાડી અને તારા પરિવારના બધા સદસ્યો જીવતા રહેશે એની ગેરંટી એકસો વર્ષ સુધી જીવતા રહેશે બધાએ કોઈ નહીં મળે એકસો વર્ષ સુધી એની ગેરંટી તું પણ એકસો વર્ષ સુધી રહીશ અને બેસ્ટ હેલ્થ કોઈ ડોક્ટર પાસે નહીં જવું પડે બેસ્ટ હેલ્થ પણ તને રહેશે માનસિક એન્ડ ફિઝિકલ બોથ હેલ્થ માનસિક હોસ્પિટલમાં નહીં જવું પડે ફિઝિકલ બીજી કોઈ હોસ્પિટલમાં નહીં જવું પડે એની પણ ગેરંટી આપું છું એક તરફ આ છે અને એક તરફ આ સત્યનો સાક્ષાત્કાર અથવા તો આ પરમપદની પ્રાપ્તિ અથવા તો આ મૃત્યુનું રહસ્ય બોલ તરત જ કે ભાઈ પેલા આપો આ કોન્ક્રીટ આ કેશ છે ઓલો ચેક છે અત્યારે આપણી આ હસ્ત છે કેમ એટલા માટે કે હજી બુદ્ધિ આપણી સૂક્ષ્મ થઈ જેટલી બુદ્ધિ નચિકેતાની એટલા માટે આપણે વારંવાર આ બુદ્ધિ શુદ્ધ નહીં થાય અને બુદ્ધિ સૂક્ષ્મ નહીં થાય ત્યાં સુધી આપણે આના માટે તૈયાર નથી સત્યના સાક્ષાત્કાર માટે એટલે મા કહે કે છે અત્યારે તમને આ ક્ષણે મુક્તિ મળી શકે પણ આટલે એટલા માટે તૈયાર નથી એની તૈયારી રૂપે જ આપણે આ એકાગ્ર ધ્યાનની ચર્ચા કરીએ છીએ બાકીની ચર્ચા મોડું થઈ ગયું છે એટલે બાકીની ચર્ચા આવતા શનિવારે કરશું અત્યારે આપણે ધ્યાન દ્વારા આની ધ્યાન દ્વારા આપણે આ ચર્ચાની પરિસમાપ્તિ કરીએ ધ્યાનના જે આપણે આપેલા જ છે પહેલા જ થોડા સૂચનો કે આપણે બીજું કાંઈ નહીં જેને જે આસન સારું લાગે એમાં બેસી શકે ખુરશી પણ બેસીને પણ કરી શકે અને પોતપોતાના ગુરુદેવે જે પ્રકારે ધ્યાન કીધું હોય એ પ્રકારે ધ્યાનનો પ્રક્રિયા કરવાની છે જેને પોતાના અત્યારે ગુરુ ન કર્યા હોય એ કોઈ પણ કાંઈક જ્યોતિ પર અથવા કોઈ મહાપુરુષ પર ધ્યાન કરી દઈએ અને કોઈ પણ આસન પર કરે ફક્ત એક ટટ્ટાર બેસવાનો બાકી બધું એ જે કરોડરજ્જુનો ભાગ સીધો હોવો જોઈએ એ સિવાય કોઈ વિશેષ ઇન્સ્ટ્રક્શન નથી અને બીજા વિશેષ ઇન્સ્ટ્રક્શન આપણે આપેલા હતા ધ્યાન તેની પદ્ધતિ પુસ્તક છે સાવન એમાં પણ આપેલા છે તેમ છતાં એની ચર્ચા ભવિષ્યમાં કરશું ધ્યાન દ્વારા આપણે સમાપ્તિ કરી જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ 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 એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે એકસો ને સુડતાલીસ ચર્ચાઓ કરી છે અને આપણે જોયું કે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે આ બંને કેટલા મહત્વપૂર્ણ છે આધુનિક મનોવૈજ્ઞાનિકો શિક્ષણવિદો અને મેડિકલ પ્રેક્ટિશનર્સ ડોક્ટર્સ એ બધા આ ધ્યાનના મહત્વને સ્વીકારી રહ્યા છે એકાગ્રતાના મહત્વને સ્વીકારી રહ્યા છે મોટા ભાગના રોગો હવે કહે છે સાયકોસોમેટિક છે મન અને શરીર એ બંનેથી પરિણમતા રોગો સાયકોસોમેટિક અને એટલા માટે ફક્ત દવા દ્વારા નહીં ચાલે પણ સાથે સાથે મનની શાંતિ ધ્યાન એ બધાનું પણ મહત્વ છે એમ હવે આજકાલના ડોક્ટર્સ પણ કહે છે ડોક્ટર દીપક ચોપડાના જે તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તકોનો રેફરન્સ આપણે આપ્યો હતો ક્વોન્ટમ હિલિંગ અને એવા બધા પુસ્તકો કે હવે એક મેડિકલ ક્ષેત્રમાં પણ એક પરિવર્તન ક્રાંતિકારી પરિવર્તન આવી રહ્યું છે અને એ મનુષ્યને ઉપચારોને મનુષ્યના ઉપચારને મનુષ્યના રોગોના ઉપચારને એક નવી દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરી રહ્યો છે મેનેજમેન્ટના ક્ષેત્રમાં પણ મેનેજમેન્ટ ઓફ માઇન્ડ મહત્વનું બની રહ્યું છે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ખાસ કરીને ધ્યાનનું મહત્વ સ્વીકારી રહ્યા છે અને આવી રીતે દેશ વિદેશમાં ઘણી યુનિવર્સિટીઝમાં વિદેશમાં વધારે દેશમાં હજી ઘણી જગ્યાએ નથી થયું પણ ઘણી યુનિવર્સિટીઝમાં એકાગ્રતા ધ્યાન એક કમ્પલસરી સબ્જેક્ટ બની રહ્યો છે ધ્યાનની શિબિરો જ નહીં પણ ધ્યાનના સબ્જેક્ટમાં એ સબ્જેક્ટ મેટરમાં સિલેબસમાં પણ એને રાખવામાં આવ્યું છે આવી રીતે એકાગ્રતા ધ્યાનનું મહત્વ બધી જગ્યાએ જ વધી રહ્યું છે અને આપણા દૈનિક જીવનમાં સુખ શાંતિ માટે આ ધ્યાનનું મહત્વ એની પણ આપણે ચર્ચા કરી અને આ વિભિન્ન લાભો તો મળે જ છે પણ આપણે કહ્યું હતું કે આપણે વિશેષ રૂપે એકાગ્રતા ધ્યાનની જે એકાગ્રતા ધ્યાનની ચર્ચા કરી રહ્યા છીએ એ ફક્ત આપણા દૈનિક જીવનમાં સુખ શાંતિ મળે એટલું જ નહીં પણ આપણને પરમપદની પ્રાપ્તિ કરાવી શકે અસીમ અનંત આનંદની પ્રાપ્તિ કરાવી શકે એના માટે ધ્યાન એક મહત્વનું એક અંગ છે ચારેય યોગો જ્ઞાનયોગ હોય ભક્તિયોગ હોય કર્મયોગ હોય અથવા રાજયોગ હોય ચાર રાજયોગ તો ધ્યાન યોગ જ છે આ બધા યોગોમાં ધ્યાન મહત્વનું છે દરેક સાધક માટે એ મહત્વનું બની જાય છે અને એટલા માટે એ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માટે પણ ધ્યાનનું મહત્વ અત્યંત વધારે છે અને એટલા માટે આપણે આ લાંબી ચર્ચા કરી રહ્યા છીએ અને એ પણ આપણે કહ્યું હતું કે આ એક બે દિવસની વાત નથી જે ઇન્સ્ટન્ટ સમાધિ જેવી આમાં કંઈ વાત નથી પતંજલિ યોગ સૂત્ર પ્રમાણે અષ્ટાંગ યોગ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને પછી અષ્ટમ સોપાન છે સમાધિ અને આ સપ્તમ સોપાન છે ધ્યાન અને એટલા માટે ધ્યાન જો આપણાથી સારી રીતે ન થતું હોય ધ્યાનમાં એકાગ્રતા ન આવતી હોય તો એ આશ્ચર્યનું કારણ નથી કારણ કે સપ્તમ સોપાન છે ધીરે ધીરે આવશે આપણે ધૈર્યપૂર્વક લાગી રહેવું પડશે અને આપણે કહ્યું હતું એક નાનકડો ફોર્મ્યુલા આપ્યો હતો સી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોશનલ ટુ પી વેર સી ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ એન્ડ પી ઇઝ ઇક્વલ ટુ પ્યુરિટી ઓફ માઇન્ડ એકાગ્રતા મનની એકાગ્રતા મનની શુદ્ધતા ઉપર આધાર રાખે છે અને આ મનની શુદ્ધતા એટલે ફક્ત આપણા ચેતન મનની શુદ્ધતા નહીં પણ અચેતન મન પણ સાથે સંકળાયેલું છે જેમાં પૂર્વજન્મના ઘણા બધા સંસ્કારો સારા અને નરસા બંને સંકળાયેલા છે અને એટલા માટે મનની શુદ્ધતા એક બે દિવસની વાત નથી અને એ મનની શુદ્ધતા માટે આપણે પ્રયત્નો કરવા પડશે જેમ જેમ આપણું મન શુદ્ધ થશે તેમ તેમ આપણું મન વધારે ને વધારે નિયંત્રિત થશે અને તેમ તેમ આપણા મનની એકાગ્રતા વધશે એટલા માટે ધૈર્યપૂર્વક આપણે સાધના કરવી પડશે પતંજલિ યોગ સૂત્રમાં કહે છે નૈરંતર સત્કાર્યો સેવિતો દૃઢભૂમિ સતુ દીર્ઘ કાલેના શરૂઆતમાં જ એડ કરી દીધું સતુ દીર્ઘ કાલેના દીર્ઘ કાળ સુધી નિરંતર નૈરંતર સત્કારો સેવિતો દૃઢભૂમિ આવી રીતે અભ્યાસ કરવો પડશે ધીરે ધીરે અભ્યાસ કરતા કરતા આ મનની એકાગ્રતા આવશે એક બે દિવસની વાત નથી અભ્યાસ અને વૈરાગ્ય ગીતામાં જે બે શ્રી કૃષ્ણ ભગવાને ઉપાયો બતાવ્યા અર્જુનને છઠ્ઠા અધ્યાયમાં અભ્યાસ એનું તો કોણ તેય વૈરાગ્યનું છે ગૃહ્ય મનને વશ કરવાના એકાગ્રતા પ્રાપ્ત કરવાના એ જ ઉપાયો પતંજલિ યોગ સૂત્રમાં પણ કહે છે અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધ તેના નિરોધ માટે અભ્યાસ અને વૈરાગ્ય આ બે ઉપાયો બતાવે છે એ અભ્યાસ નિરંતર કરવો પડશે દીર્ઘકાળ સુધી કરવો પડશે અને આપણે એક બીજી પણ વાત કરી હતી કે આ મનની એકાગ્રતા મેળવવા માટે જે અભ્યાસ કરવો પડે છે મનને વશ કરવું પડે છે એના માટે એક નાનકડો બીજો ફોર્મ્યુલા પણ આપણે આપી શકીએ જેમ સી ઇઝ ડાયરેક્ટલી પ્રપોશનલ ટુ પી એવી જ રીતે સી ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ આર વેર સી ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ એન્ડ આર ઇઝ રેગ્યુલરિટી ઓફ લાઈફ આપણું જીવન જેટલું નિયમિત થશે એટલું આપણું મન નિયમિત થશે આપણું મન જેટલું નિયમિત થશે એટલું આપણું મન નિયંત્રિત થશે આપણું મન જેટલું નિયંત્રિત થશે એટલું આપણું મન એકાગ્ર બનશે એટલા માટે આ રેગ્યુલરિટી ઓફ લાઈફ બની શકે તેટલી નિયમિતતા જીવનમાં જો હોય તો એનાથી આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં સરળતા પડે છે કોઈકને શિવ ડ્યુટી હોય કેટલી બધી જાતના કર્તવ્ય હોય તો એમની વાત અલગ છે પણ બની શકે ત્યાં સુધી આપણે નિયમિત જીવન જીવીએ સ્વામી વિરજાનંદજી મહારાજ પરમપદને પંથે પુસ્તકમાં બહુ સુંદર રીતે કહે છે કે એક રૂટિન બનાવી લ્યો દિનચર્યા બનાવી લ્યો અને એવી રીતે સવારથી માંડીને રાત સુધીનો જો દિનચર્યાનો કાર્યક્રમ હોય આટલા વાગે ઉઠવાનું આટલા વાગે સુવાનું આટલા વાગે જમવાનું આટલા વાગે ઓફિસ આટલા વાગે કાર આ બધું જો બનાવી શકવામાં આવે જો કે એ ગમે એટલી વાર બનાવશો દરેકે દરેક વાર ફેલ જશો એ માનીને જ બનાવવાનું છે પણ તેમ છતાં અત્યારે આપણી ઇરેગ્યુલરિટી હન્ડ્રેડ પર્સન્ટ છે અને પછી જો આપણે ટ્વેન્ટી પર્સન્ટ પણ સક્સેસફુલ જાય તો એટલા તો આપણે રેગ્યુલર થઈ ગયા તો ધીરે ધીરે જ્યારે મન રેગ્યુલર આ જીવન નિયમિત બનશે તો મનને સેટલિંગ ડાઉન ટાઈમ ઓછો લાગશે જેમ કે દરરોજ સવારના જો આપણે પાંચ વાગ્યાનો ધ્યાનનો નિયમ બનાવીએ શરૂઆતમાં મન ગમે તેમ કરીને માનશે નહીં પહેલાં તો એલામ બંધ કરી દેશે એના પછી પાછું ગમે તે બીજા ઉપાયો અજમાવશું પાણી નાખવાના વગેરે એમ ધીરે ધીરે જો આપણે સવારના ઊઠતા થઈ ગયા અને સવારના શરૂ કરી દીધું ધ્યાન થોડાક દિવસ પછી પોતાની મેળે પાંચ વાગે મન કહેશે ચાલુ આપણે ધ્યાન કરીએ આ સેટલિંગ ડાઉન ટાઈમ પછી નહીં લાગે અત્યારે આપણો મોસ્ટ ઓફ ધી ટાઈમ ધ્યાન કરવા બેસી જઈએ સેટલિંગ ડાઉનમાં જ લાગી જાય છે જેમ બેટ્સમેન ક્રિકેટમાં એ બેટિંગ કરવા આવે શરૂઆતમાં સેટલિંગ ડાઉન ટાઈમ એને જોઈએ બોલિંગ જજ કરે એના પછી એ શોર્ટ્સ રમે એની પહેલા જો શોર્ટ્સ રમવા જાય તો આઉટ થઈ જાય તો એ સેટલિંગ ડાઉન ટાઈમ એટલે કે જ્યારે આપણે કોઈ પ્રવૃત્તિમાં પોતાના મનને પરવા માગીએ છીએ તો શરૂઆતમાં મન આ ચારે તરફ ફરવા માગે છે ચારે તરફ ભટકે છે એ મનને ચારે તરફથી લાવી અને આપણા દેવતામાં આપણે જે ધ્યાનની ઈચ્છિત વસ્તુ છે એમાં કેન્દ્રિત કરવા માટે એકાગ્ર કરવા માટે પ્રયત્નો કરતા કરતા તો આપણો ધ્યાનનો સમય પૂરો થઈ જાય છે આ સેટલિંગ ડાઉન ટાઈમમાં જ ટાઈમ લાગી જાય છે પણ જો પહેલેથી આપણે એક નિયમ બનાવેલો હોય કે દરરોજ સવારના પાંચ વાગે આપણે ધ્યાનમાં બેસવું છે તો ધીરે ધીરે મન એક એના મનમાં એવું મન પોતે સમજી જશે કે ભાઈ પાંચ વાગે મારે ધ્યાન કરવાનું છે પાંચથી છ એમાં બીજો કોઈ મિનમેક નથી શરૂઆતમાં તો આપણે ઘણી બધા ફાંફા માર્યા એ ચાલને આજનો આજનો દિવસ સુઈ લેવા દે કાલથી કરશું પણ એમ નથી થતું એના પછી ઝોલા મારવાનું શરૂ કર્યું એનાથી પણ નો માયના એના પછી માથું દુખાડવાનું શરૂ કર્યું તોય પણ નો માયનો સાધક બધી રીતે હવે જ્યારે અનસક્સેસફુલ ગયું માઇન્ડ ત્યારે માઇન્ડ હાર સ્વીકાર કરી લે છે ઠીક છે બાપલી હવે મારે જાગવું જ પડશે તો કર ધ્યાન અને પછી જ્યારે એ માન આવી ગયું એકવાર રૂટીનમાં આવી ગયું પછી આપણા માટે આ સરળ બની જાય છે તો નિયમિતતા જીવનની એ આપણને આ ખૂબ સહાયરૂપ નીવડે છે અને આહાર શુદ્ધિની પણ વાત કરી હતી કે આહાર શુદ્ધ સત્વ શુદ્ધ ધ્રુવા સ્મિતિ અને નિયમિત આહાર અને નિયમિત નિદ્રા નિયમિત દિનચર્યા યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવ યોગો ભવતી દુઃખા ગીતામાં કહે છે આહાર વાંક કોનો છે વધુ પડતું ખાવાનું એ પછી મન એકાગ્ર થઈ જ ન શકે યુક્ત આહાર વિહારસ્ય એવી જ રીતે કેટલાક લોકો બધું ખેંચે છે પાછા બીજા એક્સ્ટ્રીમમાં પણ છે કેટલાક લોકોને ઉપવાસ કરવા મંગળવાર હોય શનિવાર હોય પાછો એકાદશી આવજ પાછી બીજા કોઈ ઉપવાસ હોય ઘણી જાતના ઉપવાસ કરવામાં જીવન નીકળી જાય છે અને એ ઉપવાસના કારણે જે બ્લડ પ્રેશર ડાઉન થાય એના માટે દવા લેવાની એના માટેના એને આ કાઉન્ટ્રેક્ટ કરતા કરતા જિંદગી નીકળી જાય છે પણ ઉપવાસ તેના માટે છે તો બંને એક્સ્ટ્રીમમાંથી સાવધાન રહેવાનું છે વધુ પડતું ખાવાનું નહીં યુક્ત હાર વિહાર હશે યુક્ત શ્રેષ્ઠ હશે કર્મશું કેટલાક બહુ ઓછી ઊંલી છે કેટલાક વધારે ઊંલી છે એટલા માટે એક સ પ્રમાણ એક ગોઠવી લેવું જોઈએ કે ભાઈ આટલું આપણે ઊંઘ લેવાની છે અને એ નિયમિત જીવનમાં પોતાની રીતે આપણે રૂટિન બનાવી લઈએ પણ એ રૂટિન બનાવતી વખતે સવારનો સમય બ્રાહ્મ મુહૂર્તનો સમય ધ્યાન માટે અત્યંત અનુકૂળ છે જો સાંડના બની શકે તો સાંડના પણ બહુ સારું સવાર અને સંધ્યા જ્યારે કે દિવસ અને રાત્રિનો સંગમ થતો હોય મેલ થતો હોય એ સમય બહુ સારો છે ત્યારે પોતાની મેળે વાતાવરણમાં એક આધ્યાત્મિક તરંગોનો ફેલાવો હોય છે અને ત્યારે ધ્યાન કરવામાં સરળતા હોય છે એમ શ્રી રામકૃષ્ણ કહેતા એટલા જ માટે એ મુસ્લિમ લોકોમાં એક બહુ સુંદર એ લોકોનો નિયમ છે ગમે ત્યાં હોય ટ્રેનમાં આવશે તો ટ્રેનમાં ચાદર બિછાવી નમાજ પડવાનું શરૂ કરી દેશે પાંચ વખત એ લોકોને જે કરવાનું છે કરશે જ સાંજ પડી ગઈ તરત જ એ પોતાની નમાજ શરૂ કરી દેશે પણ આપણે દરરોજ કંઈ બહાર કાઢી ભાઈ આજે તો ક્લબમાં જવાનું હતું આજે મેરેજ સેરેમની જવાનું હતું આજે ઓફિસમાં જવાનું હતું એટલે લગભગ સાતમાંથી છ દિવસ નીકળી ગયા સાતમે દિવસે પછી આવે છ દિવસ હવે કાઢ્યા તો સાતમે દિવસે શુક્ર સ્થાન ના કરવું ટાઈમ આજે ટાઈમ મળ્યો છે તો પણ નથી કરતા એવી રીતે સ્થાનનું તો હંમેશા માટે ઘણા ભાઈ બહેનોને પૂછ્યું મંત્ર દીક્ષા લીધી છે સવાર સાંજ જપ ધ્યાન તો કરો છો ને આપણે ફોર્મમાં લખાવતી વખતે લખાવી લેવાય છે કે સવાર સાંજ નિયમિત જપ ધ્યાન આદી કરી શકશો તો જ તમને દીક્ષા મળશે તો બધા લખે છે હા કેટલાક લોકો લખે છે પ્રયત્ન કરીશ એટલે પછી ત્યારે અમે કહે છે પ્રયત્ન કરશો તો હમણાં રહેવા દો જયારે હા આવે ત્યારે તો પછી હા તો લખી દીધું કારણ કે નહીં તો પછી થશે નહીં ફોર્મ પછી પૂછવામાં આવે કે ભાઈ કરો છો બરાબર કે હા સવારના તો થોડુંક થઈ જાય છે એકસો આઠ વાર જે મિનિમમ કરવાનું હોય પણ સાંજના તો નથી થતું કે સાંજના અમારે બહાર જવાનું હોય ઓફિસ જવાનું હોય એટલે એક વાર કરે છે કેટલાક લોકો એનાથી પણ આગળ વધેલા હોય છે કે ના ચાલતા ચાલતા કરી નાખે છે આમ બેસવાનું નથી થતું તો આજે નિયમિત જીવન જો નહીં હોય તો સાધનામાં આગળ નહીં વધી શકાય અને એ વાત સાચી છે મન બેસવા જ નથી દેતું શરૂઆતમાં બહુ સ્ટ્રગલ કરવું પડે છે કેટલાક લોકો કહે છે ભાઈ મન મારું લાગતું નથી હું ધ્યાન કરવા બેસું છું પણ મન ચારે તરફ ભટકે છે હું કહું છું કેટલી વાર બેસો છો તો કે દરરોજ સવાર સાંજ અડધી કલાક બેસું છું નિયમિત રીતે બેસો છો હા નિયમિત રીતે બેસું સવાર અને સાંજ નિયમિત રીતે બેસું છું કેટલા વર્ષ થઈ ગયા પણ હજી સુધી મારું મન ધ્યાનમાં લાગતું નથી પણ તમે બેસો છો કે નહીં બેસું મેં કીધું આ તમારો એક બહુ મોટો પ્રોગ્રેસ થઈ ગયો કેટલાય લોકો નાઇન્ટી નાઇન પર્સન્ટ લોકો બેસી જ નથી શકતા અને બેસાડીને તો જુઓ એને કહો કે ભાઈ તું દસ મિનિટ ચૂપચાપ બેસી જા દસ મિનિટ તારે બેસું કાંઈ નથી તારે જે વિચારવું હોય પણ વિચારતું બેસ નહીં બેસી શકે ખાસ કરીને ધ્યાનમાં બેસવાનું કહેશો તો નહીં બેસી શકે સામે જો ટીવી હોય કે બીજું કાંઈક પણ તમે રાખો તો ઠીક છે એમને જો બેસવું હોય બીજું કોઈ સહારા વગર કોઈ વાતચીત કરવા વાળું નહીં કેટલાક લોકો અમારે માયાવતી અદ્વૈત આશ્રમ હિમાલયમાં બહુ સુંદર આશ્રમ છે એકદમ એકાંત ત્યાં મોટા બોર્ડમાં મોટા અક્ષરે લખેલું છે અહીંયા ટેપ રિકોર્ડર વગેરે રેડિયો વગેરે કાંઈ લાવવાની મનાય છે તો ત્રણ દિવસથી વધારે ત્યાં રહેવા નથી દેતા કારણ નાનકડું ગેસ્ટ હાઉસ છે એ ત્રણ દિવસ પણ આવે કલકત્તાના બાબુઓ તો કે સ્વામીજી રેડિયો નહીં ટ્રાન્ઝિસ્ટર નહીં ટીવી નહીં તો રેસું કેવી રીતે અમે આખો દિવસ કરીએ શું અરે ભાઈ આટલું સરસ હિમાલય છે જુઓ આ કેટલું સરસ ધ્યાન કરો ચોપડીઓ વાંચો તમને જોઈએ સારો લાયબ્રેરી મોટી છે એ તો બધું બરાબર છે પણ અમને તો આ ત્રણ દિવસ નહીં કાઢી શકીએ એક દિવસ તો માંડ થાય પેલા તો શરૂઆત કે ના મારે પંદર દિવસ રહેવું છે આટલું બધું સિનરી અમે વાંચી છે પંદર દિવસ અમે આપો કે ના ત્રણ દિવસથી વધારે નહીં પણ જ્યાં બીજો દિવસ થાય ત્યારે એકદમ શરૂ થઈ જાય કે ભાઈ ક્યારે જવાનું થશે હાલો 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 એમાંથી એકાદ બે મેમ્બર ને ધ્યાન કરવાનું હોય તો કે એ તું પછી બીજી અલગ વાર આવજે પણ અત્યારે હવે મારાથી રહેવાતું નથી બજારમાં જાઓ ચાલો નીચે લોહાઘાટમાં બજારમાં કંઈક ભેળપુરી વગેરે ખાશું ત્યારે માંડ કંઈક શાંતિ મળશે લોકો આ પિક્ચર વગેરે જોશું રેડિયો સાંભળશું તો આ પણ એક ઉપલબ્ધિ છે સવાર સાંજ તો તમે નિયમિત જો બેસી શકો છો ભલે મન ગમે તે કરતો ઇષ્ટમાં જાય છે કે ન જાય પણ તમને ઉઠાડી તો નથી દેતું ને કેટલાક લોકોને ઉઠાડી જ દે એ બેસે પણ પાંચ દસ મિનિટ થાય ત્યાં એકદમ કોઈ જાણે એકદમ ધક્કો માં ઉઠાડે ભાગ અહીંથી ધ્યાન કરવાનું નથી તારા માટે ભાગી જાય ઉઠી જાય આ પણ એક ઉપલબ્ધિ છે કે સવાર સાંજ નિયમિત રીતે બેસવું એને કે આસન સિદ્ધિ એ આસનમાં બેસવું કોઈ પણ એક આસનમાં સુખાસનમાં કે ગમે તે આસનમાં એ આસનમાં બેસી જો શકો છો એ પણ એક ઉપલબ્ધિ છે પણ એની સાથે સાથે જો નિયમિત રીતે આ આહાર યુક્ત આહાર વિહાર હશે એનું આપણે ધ્યાન રાખીએ અને આહાર આપણે કેવો લઈએ છીએ એના ઉપર ધ્યાન રાખીએ આહાર એટલે ફક્ત ખાવાની વાત નથી પણ જે કંઈ આપણે આંખથી જોઈએ છીએ વાંચીએ છીએ કાનથી સાંભળીએ છીએ એ બધો પણ આહાર છે તેની વાત આપણે વિસ્તારથી કરી હતી કે એક મોટી આજકાલની સમસ્યા છે ટીવીની આજે એની વિશેષ ચર્ચા નહીં કરી શકીએ પણ પ્રબુદ્ધ ભારતમાં બહુ સુંદર લેખ આવ્યો છે બ્રહ્મ બ્રહ્મપ્રાણા વેદાંત સોસાયટી સેન ફ્રાન્સિસ્કો આમાં અમારું કેન્દ્ર છે આમ તો જેટલા સન્યાસીનીઓ જેટલી છે બધી શારદા મઠમાં જ રહે પણ એક્સેપ્શન અપવાદ રૂપે આ વેદાંત સોસાયટી ઓફ નોર્ધન કેલિફોર્નિયા અને વેદાંત સોસાયટી ઓફ સદર્ન કેલિફોર્નિયા સેન ફ્રાન્સિસ્કો અને હોલીવુડ એના સન્યાસીનીઓનો જે મઠ છે એ રામકૃષ્ણ મઠ અને મિશન ચલાવે છે પણ છે અલગ એનું કોન્વેન્ટ અલગ છે અલગ જગ્યાએ છે ઘણું દૂર છે અમારા સ્તરમાં ઓનેસ્ટ્રીથી પણ એનું સંચાલન રામકૃષ્ણ મઠ મિશનના સન્યાસી દ્વારા થાય છે અપવાદરૂપે તો સેન ફ્રાન્સિસ્કોમાં વેદાંત સૂચવે છે નોર્ધન કેલિફોર્નિયામાં જે કોન્વેન્ટ છે એમાં એક સન્યાસીની છે પ્રવ્રાજિકા બ્રહ્મપ્રાણા એમણે ઘણા વર્ષોની રિસર્ચ કરીને એક આર્ટિકલ લખ્યો છે મલ્ટીમીડિયા ટેકનોલોજી અને સ્વામી વિવેકાનંદ યોગ ટેકનોલોજી વિશે બહુ સુંદર રિસર્ચ આર્ટિકલ એકસો તો રિફરન્સીસ આપ્યા છે હંડ્રેડ રિફરન્સીસ આજકાલના મોડર્ન મોર્ડર્ન સાયકોલોજીસ્ટ આ વિશે શું કહે છે કેવી રીતે ટીવીની મલ્ટીમીડિયાની આપણા ઉપર અસર થઈ રહી છે કેવી રીતે આપણા મનમાં એની કેટલી બધી અવડી અસર થાય છે કેટલી કેવી રીતે આપણે સદુપયોગ કરી આવી ઘણી બધી વાતો એમાં કરી છે એનું ગુજરાતી અનુવાદ શ્રી રામકૃષ્ણ જ્યોતના એપ્રિલ મહિનો કમ્બાઇન ઇશો પ્રકાશિત થઈ રહ્યો છે એક અઠવાડિયામાં શિક્ષક અંક છે એમાં આ આર્ટિકલ આપ્યો છે જો કે આ ધારાક રૂપે ચાલશે લાંબો આર્ટિકલ છે મલ્ટીમીડિયા ટેકનોલોજીમાં સ્વામી વિવેકાનંદની યોગ ટેકનોલોજી આ વિષય છે તો એમાં વિસ્તારથી એમણે વર્ણન કર્યું છે કે કેવી રીતે આ મલ્ટીમીડિયા ટીવી વગેરે આ આપણી આજની જે યુવા પેઢીને સમાપ્ત કરી રહી છે આપણા મનની એકાગ્રતા માટે કેટલી બાધક નીવડી રહી છે એના સદુપયોગ શું થઈ શકે એ પણ બતાવ્યું છે પણ અત્યારે એનો દુરુપયોગ આપણે કેવી રીતે કરી શકીએ છીએ અને કેટલી પ્રકારે એનો દુરુપયોગ થાય છે એડવર્ટીઝમેન્ટ દ્વારા મીડિયા દ્વારા કેટલી બધી જાતના પ્રોગ્રામ્સ દ્વારા એ બધી એમાં કરી છે તો જ્યારે આપણે એકાગ્રતા ધ્યાનની વાત કરીએ છીએ ત્યારે આપણે સાવધાન રહેવું જોઈએ કે જેટલી વાતો જે કંઈ વાતો આપણને ધ્યાન અને એકાગ્રતાના અભ્યાસમાં અવરોધક છે એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરીએ જેમ કે ટીવી છે બીજી મલ્ટીમીડિયા છે એવી જાતના પુસ્તકો છે એવી જાતના જે વાતાવરણ એવી જાતનું વાતાવરણ છે એવી જાતના મિત્રો છે એ બધાથી સાવધાન રહેવું સત્સંગ એક બહુ અત્યંત મહત્વનું અંગ છે કારણ કે જેવો સંગ તેવો રંગ થોડાક વખત સુધી તમે એ કોમર્શિયલ ત્યાં માર્કેટમાં જશો મોર્ક માર્કેટ પ્લેસમાં જશો તો ઓટોમેટિકલી એ તમારું મન એ એ તરફ જ જશે કે કેવી કેવી રીતે દસ ગણા કરવા દસ રૂપિયાના કેવી રીતે એક હજાર રૂપિયા કરવા આ બધી જ વિચારો શરણીમાં ઓટવાઈ જાય છે પોતાની મેળા મનનો સ્વભાવ જ છે જેવો સંગ તેવો રંગ એટલા માટે જે લોકો એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરતા હોય એવું પવિત્ર વાતાવરણ જ્યાં હોય વાતાવરણની પણ આપણે વાત કરી હતી વાતાવરણ પણ આપણા માટે ખૂબ અત્યંત મહત્વનું છે આ બધામાં આપણે જ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને ત્યારે જ આપણને આ ધીરે ધીરે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આપણે આગળ વધી શકીશું આ બધાનું મહત્વ આપણા જીવનમાં છે અને નિદ્રા અને ભોજન એની નિયમિતતા અને સવારના જે વેલા ઉઠી જાય તો અમારે રામકૃષ્ણ મઠ મિશનમાં નિયમ છે રામકૃષ્ણ દેવના સમયથી જ છે કે રામકૃષ્ણ આખી રાત સાધના કરતા સવારના ત્રણ વાગ્યામાં ઉઠી જતા માનું નામ લેતા ધ્યાન કરતા બધાએ શિષ્યોને મોકલી દેતા એ પંચવટી નીચે જા અને પછી બપોરના ભોજન કરી અને થોડો વિશ્રામ કરતા તો અત્યારે પણ અહીંયા જેટલા રામકૃષ્ણ મઠ મિશનની જેટલા અમારા કેન્દ્રો છે બધા જ્યાં જ્યાં મંદિર છે ત્યાં બધી જગ્યાએ આશ્રમના ગેટ બંધ થઈ જાય બાર થી ચાર ત્યાં રામકૃષ્ણદેવ વિશ્રામ કરે અમને પણ મજા અમે પણ વિશ્રામ કરીએ બધા એક આખું રૂટીન થઈ ગયું છે તો જેથી સવારના વેલા ઉઠીએ રાતના પણ જો કામ થાય તો બપોરના વિશ્રામ મળી જાય તો વિશ્રામ લેવો પડે બંને રીતે તમે પોતાના મનને મન પાસેથી કામ નહીં કાઢી શકો જો સવારના વહેલા ઉઠવું હોય તો રાતના વહેલું સુઈ જવું પડશે રાતના વહેલા નહીં સુવો સવારના વેલા નહીં સવારના વહેલા ઉઠશો તો બપોરના વિશ્રામ દેવો પડશે ત્રણે ત્રણેય રીતે તમે એને નહીં દબાવી શકો તો આવી રીતે પોતાની મેળ એડજસ્ટ કરવું પડશે પેપરમાં કે એક નવી ચળવળ શરૂ થઈ છે કે જેટલા યંગ ઇન્ટરપ્રિનર્સ છે એ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કે રાજકોટ બપોરના સૂતું છે એને જાગળવું પડશે એને બેઠાડું કરવું પડશે આ શું છે આખા દુનિયામાં ગ્લોબલાઇઝેશન જમાનો આવી ગયો આખા દુનિયા સાથે વેપાર કરવો હોય એ અમેરિકાથી લોકો આવે જાપાનથી લોકો આવે એક્સપર્ટ આવે બાર થી ચાર બધું બંધ બધી દુકાનો બંધ ઓફિસ બધું બંધ આ શું છે બધા ઘરે વહી ગયા જમી આરામ કરે છે તો એ લોકોને બે કારણ આપ્યા એ લોકોને અડચણ પડે છે બાકીના લોકો આવે તો બારથી ચાર એ લોકોને પછી ફરજિયાત હોટલમાં જઈને આરામ કરવો પડે બધું બંધ છે કે એના માટે થઈને આપણે સિન્ક્રોનાઇઝ કરવું પડશે જેમ એ લોકો સવારથી રાત સુધી કામ કરે છે સવારથી સાંજ સુધી મુંબઈ કલકત્તા ન્યુયોર્કમાં એમ આપણે રાજકોટને પણ હવે બહુ જુનાવણી અત્યાર સુધી જુનાવણી રહ્યા હવે આપણે પણ મોડર્ન બનવું પડશે અને આવી રીતે બપોરનું વિશ્રામ એ બંધ કરી દેવો પડશે તો સારી વાત છે એમાં પણ હાનિ નથી પણ આ પોતપોતાની સિસ્ટમ છે અહીંયા રાજકોટે સિસ્ટમ ડેવલપ કરી છે સૌરાષ્ટ્રની કેટલાક લોકો વળી મુંબઈ છોડીને અહીંયા ફ્લેટ કરે છે ભાઈ રાજકોટ આ ધમાલ્યા જીવનથી કંટાળી રાજકોટ જીવન છે જીવન કેવી રીતે જીવવું રાજકોટમાં જે શાંતિ મળે છે એવી શાંતિ ક્યાંય નથી મળતી એના માટે અહીંયા ફ્લેટ રાખ્યો છે રાખી દીધો છે ભલે બંધ પડ્યો છે પણ રાખી દીધો છે કારણ કે ખબર છે કે બાકી બધી જગ્યાએ ધમાલ્યું જીવન છે અહીંયા જ મજા છે તો આ બંને એના પક્ષો છે વિરોધ પક્ષ પણ છે ફેવર પણ છે પણ મુખ્ય વાત છે કે આપણે જીવનનો ઉદ્દેશ્ય ન ભૂલવો જોઈએ કે આ બધું ધમાલ સેના માટે છે ગ્લોબલાઇઝેશન છે કોમ્પિટિશનમાં જવું છે જરૂર છે આપણે એની સાથે કોમ્પિટિશનમાં આગળ વધશું આપણે પાછળ નથી રહી જવું પણ સેના માટે સુંદર વાર્તા આવે છે એક માછીમાર સૂતો હતો નાઓમાં આરામથી સૂતો હતો તો એક માણસ ગયો ને પૂછ્યું એ શું કરે છે ભાઈ અત્યારે સૂતો છે તું મારું નથી તારે મારી લીધી કે જેટલી મારવી તેટલી મારી લીધી મારે બે કલાકમાં બધું કામ પતી જાય મારે તો દરરોજના વીસ રૂપિયા જોઈએ બસ વીસ રૂપિયાને મારી રોજીરોટી જોઈએ છે મારું રોજીરોટી દંડ થઈ જાય છે આજનો મારો કોટા પૂરો થઈ ગયો આરામ સુધો છું એલા આ માણસે કીધું આજકાલ આપણે ભારતમાં આવા માણસો વધારે છે ફી કન્સલ્ટન્ટ એ બધી બધા સબ્જેક્ટ ઉપર કન્સલ્ટન્સી આપી શકે વિદેશમાં કન્સલ્ટન્સીની સૌથી વધારે ફીસ લેવામાં આવે છે અને ભારતમાં સૌથી વધારે બધા સસ્તી વસ્તુ હોય તો કન્સલ્ટન્સી તમને બધા કન્સલ્ટન્ટ મળશે કેટલા બધા અને દરેક સબ્જેક્ટમાં કન્સલ્ટન્સી આપવા તૈયાર હોય છે પ્રાઇમ મિનિસ્ટરે હવે આ વોટ લેવા માટે શું કરવું જોઈએ સત્યાવીસ તારીખે જીતવા માટે ત્યાંથી માંડીને ચીફ મિનિસ્ટરે શું કરવું જોઈએ હવે આ આ બંને જે યુથ જૂથ વચ્ચેનું શું કરવું જોઈએ ત્યાંથી માંડીને કે આ આપણે સાધકોએ શું કરવું જોઈએ માછીમારે શું કરવું જોઈએ બિઝનેસમાં કેવી રીતે મારી જેવું તમારે થઈ હોય થી માંડીને તમારે કેન્સર થયો તો એ બધાની દવા એ લોકો પાસે હોય છે બધા એનો ઈલાજ એની પાસે છે એકદમ કન્સલ્ટન્સી ફ્રી કન્સલ્ટન્સી દેવા તૈયાર જ હોય છે તો ફ્રી કન્સલ્ટન્સી અહીંયા ઇન્ડિયામાં બહુ મળે છે તો આ ફ્રી કન્સલ્ટન્ટ ભાઈ શરૂ કરી દીધું અને કન્સલ્ટન્સી દેવાનું શું કરે છે તું આ ગ્લોબલાઇઝેશનનો જમાનો આવી ગયો દુનિયા આગળ વધી છે અને તું આમ સૂતો છે તું એક કામ કર ઉભો થા તું અહીંયા જો આટલા એરિયામાં મારે છે ને આગળ વધ થોડોક આગળ વધીશ કે હજી તને માછલી મળશે તો શું કરવું પછી એ માછલી વેચી દેશે એનાથી તને રૂપિયા વધારે મળશે તો પછી એનાથી શું ફાયદો થશે અરે ફાયદો અત્યારે તારે આજે નવ છે હાથેથી ચલાવે છે બાવળાથી પછી સ્ટીમ લોન્ચ લઈ લેજે એ જે રૂપિયા મળશે ને સ્ટીમ લોન્ચ લઈ લેજે પછી સ્ટીમ લોન્ચ મળશે તો હજી તારો એરિયા વધી જશે હજી તું માછલી મારીશ હજી તારી ઇન્કમ વધશે પછી અરે બસ પછી તો શું છે પછી એક ને બદલે દસ સ્ટીમ લોન્ચ લઈ લેજે પછી માણસો રાખ લેજે પછી અને પછી તો કે તારા પૈસા જ પૈસા થઈ જશે તો મોટો મહેલ બનાવી લઈશ મોટી બિલ્ડિંગ બની જશે તારે ફિક્સ ડિપોઝિટમાં પૈસા એટલા બધા થઈ જશે અને પછી પછી કે તું આરામથી સુઈ શકીશ કે ઈજ તો હું કરી રહ્યો છું તમે આટલી લાંબી રામાયણ પછી કે છો કે હું તો અત્યારે ઈજ કરીશ આરામથી સુતો છું તમે બધા ચક્કર મારી રહ્યા છો એ બિલ્ડિંગ બનાવવાના કે જે કામ પછી કરો છે નિરાતે જે આનંદ માટે તમે શોધી રહ્યા છો એ જ હું કરી રહ્યો છું ભાઈ તો જીવનનો ઉદ્દેશ્ય ભૂલવાનો નથી બહુ સુંદર આપણે ભજન કબીરનું સાંભળ્યું મોકો તું ઢુંડે બંદે મેં તો તેરે પાસ મેં ખોજો ગે તો અભી મિલુંગા પલભર કી તલાશ મેં ચારે તરફ આપણે ગોતી રહ્યા છીએ આનંદની શોધમાં છીએ આનંદની શોધમાં જ આખું જીવન નીકળી ગયું પણ એ આનંદ આપણી અંદર જ છે એ ભૂલી જાય છે નાભી કમલ મેં હે કસ્તુરી વૃથામૃ ફિરે બનકારે એ નાભી કવલમાંથી સુગંધ આવી રહી છે પણ એ મૃગને એમ લાગી રહ્યું છે કે ક્યાંથી સુગંધ આવી છે આખા જંગલમાં મારી નાભી હતી આપણે પણ આ આનંદની શોધમાં એ આનંદનો સ્ત્રોત અંદર છે આપણી જ અંદર રહેલો છે એ આનંદનો સ્ત્રોત ભૂલી જઈ અને ચારે તરફ આનંદની શોધમાં આટલી બધી કંપની બોલવાની આટલું બધું બિઝનેસ કરવાનું આમ કરવાનું તેમ કરવાનું આપણે એમ નથી કહેતા કે પ્રોસ્પેરિટી આપણે નથી જોતી ભૌતિક સમૃદ્ધિ બહુ જ જરૂરી છે પણ જીવનનો ઉદ્દેશ આનંદની પ્રાપ્તિ છે સુખ અને શાંતિની પ્રાપ્તિ છે એ આપણે ન ભૂલી જઈએ સુખ અને શાંતિને તિલાંજલિ દઈને આજે તો નામ છે શાંતિલાલભાઈ એનું નામ જ શાંતિલાલભાઈ અને મોટું મકાન બનાવ્યું છે ત્રીસ લાખનું મકાન નવું બનાવ્યું નામ છે શાંતિ સદન અને તમે જઈને જુઓ તો હંમેશા અશાંતિ અને શાંતિલાલ ભાઈ પોતે ટ્રાન્કલેઝર ખાઈ ખાઈને માંડ જીવે છે તોય એને ઊંઘ નથી આવતી નામ છે શાંતિલાલ અને શાંતિ સદન નામ છે મકાનનું આ બધી ચારે તરફ આવા શાંતિલાલ જોવા મળશે ચારે તરફ કેમ કારણ કે આપણે ભૂલી ગયા છીએ કે આપણા જીવનનો જે સુખ અને શાંતિનો સ્ત્રોત તો અંદરમાં છે એશ સર્વેશું ભૂતેષુ ગુળો આત્મા ન પ્રકાશતે દ્રષ્ટતે તગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મ દર્શિભી હે નચિકેતા યમ કહે છે આપણે નચિકેતાની વાર્તા કરી હતી કઠોપનિષદની કે કેવી રીતે નચિકેતા યમરાજ પાસે જાય છે અને યમરાજ પછી કહે છે કે નચિકેતા હું તારા પર બહુ પ્રસન્ન થયું છું તું આટલા બધા પ્રલોભનથી ચળવળ ચલિત નથી થયો એટલે હું તેને આ મૃત્યુનું રહસ્ય બતાવીશ મૃત્યુનું રહસ્ય બતાવતા કહે છે કે જે જેને તું મૃત્યુ સમજે છે અરે તો શરીરનું મૃત્ય છે આની અંદર એક આત્મતત્વ છે જે અજર અમર છે જેનું કોઈ દિવસ મૃત્યુ નથી થતું આ દેહનું મૃત્યુ થઈ જાય છે એ શ સર્વે ભૂતેશુ ગુણો આત્મા ન પ્રકાશતે દ્રશ્યતે બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા આ આત્માનું કોઈ કોઈ કે દર્શન કરેલું છે એ જનો પુરાવો છે આ દરેક મનુષ્યની અંદર આત્મા રહેલો છે અને એ કેવો છે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એનું સ્વરૂપ છે સચ્ચિત અને આનંદ આ તો ઉપનિષદમાં કહ્યું ગીતામાં પણ કહ્યું પણ એનો પુરાવો શું તો આપણે બુદ્ધિપૂર્વક વિચાર કરીએ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા અધ્યક્ષ હતા ભગવત પ્રાપ્તિના પથ નાનકડું બહુ સુંદર પુસ્તક છે એમાં બહુ સુંદર રીતે સમજાવે છે કે જુઓ આપણે પોતાની બુદ્ધિ સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણા દરેકની અંદર જે રહેલું છે આત્મતત્વ એનો મૂળભૂત સ્વભાવ છે સચિત આનંદ એનો પુરાવો શું એ કેવી રીતે આપણે બુદ્ધિ દ્વારા સમજી શકીએ તો કે જુઓ કોઈ પણ મનુષ્ય મરવા નથી માંગતો કોઈ પણ મનુષ્ય મૃત્યુ નામ નહીં લેતા આપણે કે આજે મૃત્યુ ઉપર ધ્યાન પર છે બુદ્ધિસ્ટ ફિલોફીમાં બૌદ્ધ ધર્મમાં આપણે કહ્યું તો ધ્યાનના ઘણા પ્રકારો છે બૌદ્ધ ધર્મમાં આ એક પ્રકારનું ધ્યાન છે મૃત્યુ ઉપર ધ્યાન કરવું પોતાનું મૃત્યુ મારું મૃત્યુ થઈ રહ્યું છે મૃત્યુ પછી શું થાય છે આ બધું મૃત્યુ મૃત્યુ ઉપર ધ્યાન કરવાનું બીજા બધાના મૃત્યુ થઈ જાય છે આ મૃત્યુ ઉપર ધ્યાન કરવું મૃત્યુ શું મૃત્યુ ક્યાંથી આવે છે આ મૃત્યુ ઉપરનું ધ્યાન ધ્યાન આપણે આપણે એક પ્રકારનું છે છે પણ ઘણા બધા લોકો ઉપર ડરી જાય સ્વામી વિવેકાનંદ પણ કહે છે મૃત્યુ ઉપર ધ્યાન કરો ખૂબ બહાદુરી આવશે શરૂઆતમાં ડર લાગશે પછી એકદમ બહાદુરી આવશે એકદમ મનમાંથી શક્તિ જાગૃત થઈ જશે પણ આપણે મૃત્યુના નામથી ડરીએ છીએ કેમ કોઈને મરવું ગમતું નથી ત્યાં સુધી કે જે લોકો આત્મહત્યા કરવા માગે છે એ લોકો મરવા નથી માંગતા યાદ રાખવાનું એ લોકો મરવા નથી માંગતા એ લોકોને એટલું બધું દુઃખ અત્યારે છે કે એ દુઃખની સમસ્યાને કારણે દુઃખ સહન નથી કરી શકતા એટલા માટે શરીર ત્યાગ કરવા માંગે છે જો એ વખતે જે દુઃખની સમસ્યા છે સમસ્યાનું સમાધાન થઈ જાય એ જ વખતે તો તરત જ પોતાના એ મૃત્યુનો એ પોતાનો જે સંકલ્પ છે ત્યાગી દે ગમે ત્યારે એને કહો કે ભાઈ આ તને આના માટે મોઢે મળે છે આ તને મળી ગયું તો હવે કઈ મારે નથી મળવું તો મૃત્યુ કોઈને પણ વાલું નથી એક બધા જીવવા માંગે છે બીજું બધા જાણવા માગે છે જ્ઞાન પ્રાપ્ત કરવા માંગે છે હજી વધારે જ્ઞાન હજી વધારે જ્ઞાન જ્ઞાન પ્રાપ્ત કરવા માગે છે અને ત્રીજું બધાએ આનંદ પ્રાપ્ત કરવા માંગે છે કોઈને પણ કહો કે તમારા જીવનનો ઉદ્દેશ શું છે જુદા જુદા જવાબ આપશે કોઈ કહેશે મારે એન્જિનિયર બનવું છે કોઈ ડોક્ટર બનવું છે કોઈ મારે બિઝનેસ કરવો છે કોઈ કહેશે કે મારે આમ કરવું છે પણ ગમે તે કરવું હોય બેસિક ઉદ્દેશ એ છે કે આવી રીતે તો શું કરશો તો પછી વધારે બિઝનેસ આવશે વધારે પૈસા આવશે વધારે પૈસા આવશે તેથી મને મોટું મકાન મળશે તો ફ્રીજ આવશે રેફ્રિજરેટર આવશે ટીવી આવશે બધું આવશે જેથી મને આનંદ મળશે છેવટે તો મર્સિડીઝ બેન્ચ કારથી મને આનંદ મળવાનો છે એટલા માટે મર્સિડીઝ બેન્ચ કાર જોઈએ છે એટલા માટે હું પૈસા એકઠા કરી રહ્યો છું એટલા માટે બિઝનેસમાં દિવસ રાત મહેનત પડશે પાડી રહ્યો છું મુખ્ય વાત છે આનંદ જોઈએ છે તો દરેક દરેક વસ્તુને મનુષ્યને આનંદ કેમ કારણ કે આપણો સ્વભાવ જ સચિદ સ્વરૂપ છે આપણી અંદર જે આત્મા છે એનો સ્વભાવ છે એક માછલીને જો જળમાંથી છે જોઈએ એટલે જીવવું છે એને હંમેશા જાણવું છે અને આનંદ હંમેશા એને આનંદ જોઈએ છે જ્યારે આનંદ ઝીરો લેવલ થઈ જાય કોઈકના જીવનમાં તરત જ એ સુસાઈડ કરે છે બસ આ જેનું આત્મહત્યાનું કોઈ આત્મહત્યા સુકરા કરે છે એનું કારણ છે જ્યારે એના આનંદનું લેવલ ઝીરો લેવલ આવી જાય કે આનંદની કોઈ એક કણો પણ નથી પાકી રહ્યો કોઈ પણ જાતનો આનંદ નથીના જીવનમાં તો તરત જ એ સુસાઈડ કરે જીવી નહીં શકે ત્યારે જો એને કહેવામાં આવે કે આનંદ ફક્ત એક પ્રકારનો નથી અત્યારે તમને જે આનંદ છે એ તો એક પ્રકારનો આનંદ તમે ગુમાવ્યો છે પણ બીજા ઘણા પ્રકારના આનંદ તમારી સાથે છે આત્માનો આનંદ દરેકે દરેક મનુષ્ય સાથે છે તો તરત જ એ આત્મહત્યાનો ત્યાગ કરી દેશે આત્મહત્યાનો ઈરાદો ત્યાગ કરી દેશે જો એટલે એને સમજાવવામાં આવે કે આનંદ તો છે જ આનંદનો સ્ત્રોત મોકો કહા તું ઢૂંઢે બંધે મેં તો તેરે પાસ મેં દરેક મનુષ્યની અંદર આ આત્મતત્વ રહેલું છે એમાં આનંદ રહેલો છે પંચકોષની વાત વેદાંતમાં કહે છે એક આ ભૌતિક શરીર અન્નમય કોષ પછી પ્રાણમય કોષ એની વાત અત્યારે વિસ્તારની ચર્ચા નહીં કરીએ પણ હવે મોડર્ન સાયન્ટિસ્ટ લોકોએ એ ફોટોગ્રાફી લીધી છે કિરિલિયન ફોટોગ્રાફી કિરિલિયન દંપતિ હતા તેમણે ફોટોગ્રાફી દ્વારા લીધું કે દરેક દરેક મનુષ્યના મોઢાની આસેપાસે એક આરુવા હોય છે એક જાતની તેજના ઉર્જાના કિરણો હોય છે એનો ફોટોગ્રાફ લીધો છે લોકોએ ફોટોગ્રાફી દ્વારા એ લોકો પુરવાર કર્યો છે કે આજે પ્રાણમય શરીરને આપણે વાત કરીએ છીએ કે ઉર્જા નામનું શરીર હોય છે જે વાત આપણા ઉપનિષદમાં વેદાંતમાં કહી છે એને આજકાલ મોડર્ન સાયન્ટિસ્ટે કિરિલિયન દંપતી અચાનક આકસ્મિક રીતે એમની ખોજ થઈ ગઈ ફોટોગ્રાફ લઈ લીધા છે એના ઉપર વધારે રિસર્ચ ચાલી રહી છે કે આ કિરિલિયન ફોટોગ્રાફી દ્વારા કેવી રીતે અસાધ્ય રોગોને અથવા બીજા બધા રોગોનું કેવી રીતે નિરાકરણ થઈ શકે તો પ્રાણમય શરીર ઉર્જા શરીર શક્તિઓનું શરીર એની અંદર છે મનોમય શરીર જે જેના દ્વારા આપણે ભાવ આવેગો ફિલિંગ કામ ક્રોધ લોભ આ બધી ભાવનાઓ જેમાં રહેલી છે મનોમય શરીર અને મનોમય કોષ અન્નમય કોષ પ્રાણમય કોષ મનોમય કોષ વિજ્ઞાનમય કોષ બુદ્ધિ દ્વારા બનેલો વિજ્ઞાનમય કોષ એની અંદર છે આનંદમય કોષ અને આ આનંદમય કોષની અંદર બેઠેલો છે એ આત્મા ચિદાનંદ રૂપ શિવહોમ શિવહોમ જે આત્મા એ અંદર બેઠેલો છે તો આ બધા જ્યારે જે માણસની ચેતના જે લેવલમાં હોય છે એ લેવલમાં એને આનંદ મળે છે જો મોટા ભાગના આપણા માણસો આપણે મોટા ભાગના આપણે મોટા ભાગના સમયે અન્નમય શરીરને પ્રાણમય શરીરમાં હોય છે એટલા માટે આપણને વધારે વધારે આનંદ એ સારું સારું ખાવામાં સારા કપડાં પહેરવામાં રહેવામાં આ બધું છે શરીરનો આનંદ એનાથી જ આપણે મસ્ત રહીએ છીએ પણ ક્યારેક ક્યારેક આપણું મન મનોમય કોષમાં જાય છે ત્યારે આપણને આ બીજા પ્રેમનો આનંદ હોય છે ભક્તિનો આનંદ પ્રેમનો આનંદ હોય છે આ બધા આનંદમાં જવાનો પ્રયત્ન કરે છે પછી વિજ્ઞાનમય કોષમાં જ્યારે મન જાય છે ત્યારે આપણને સારી સારી ઇન્ટેલેક્ચ્યુઅલ વાતો સાંભળવા હોય છે સારી સારા પુસ્તકો વાંચવાનું ગમે છે સારા સારા વિચારો કરવાનું ગમે છે જ્યારે આપણું મન વિજ્ઞાનમય કોષમાં હોય છે આનંદમય કોષમાં જ્યારે હોય છે ત્યારે આપણને ભજન સાંભળવાનું ગમે છે ભજન કરવાનું ગમે છે એ છે એ આત્માનો આનંદ અથવા પરમાનંદ આનંદની સૌથી નજીકનો આનંદ છે એ ભજનાનંદ એ છે જયારે આનંદમય કોષમાં જયારે આપણે હોય ત્યારે અને પછી જયારે આત્મામાં રમણ કરે છે આત્મા પોતે ત્યારે એનું નામ છે બ્રહ્માનંદ એ તો ઘણી ઊંચી વાત પણ એની પહેલા બ્રહ્મ એની પહેલા ભજનાનંદ આનંદમય કોષમાં આપણે રહેવાનો પ્રયત્ન કરી એની પહેલા બુદ્ધિનો આનંદ લેવાનો પ્રયત્ન કરી ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ તો આ દરેકે દરેક લેવલના એક એક આનંદ હોય છે કોઈ ગધડાને તમે કહો અરે તું લીલું ઘાસ ખાય છે તને એમાં શું આનંદ આવે છે એના કરતા શેક્સપિયરની વાર્તાવાજ તને ખૂબ આનંદ આવશે આલે ભીમસેન જોશીનું ગીત સાંભળ એકદમ તોડી રાગમાં રાગેલું છે સાંભળ ગધેડો તમે ગધેડા જેવા છો આ લીલા ઘાસમાં જે આનંદ છે ભજનમાં ગધેડે તમે ગધેડા છો અને આવા ગધેડા આપણને ચારે તરફ મળશે એ કેસે તમે શું અત્યારથી આ એકાગ્ર ધ્યાનની વાત કરો છો અરે પૈસા કમાવો પૈસા મકાન બનાવો રેફ્રિજરેટર આ બધી વસ્તુ અત્યારે કમાવાનો ટાઈમ છે એકાગ્રતા ધ્યાન તો એ વૃદ્ધાવસ્થામાં થશે પથારી ને પડે પડે બધે એને આ સમજવા જ નહીં આવે કે એક અલગ લેવલ છે આનું એ શેક્સપિયરની વાર્તા નહીં સમજી શકે એ એ સારી સ્વામી વિવેકાનની વાર્તા સ્વામી વિવેકાનના પુસ્તકો વાંચવામાં એને આનંદ નહીં આવે એને સારું ભજન સંભળાવશે આનંદ નહીં આમાં શું હતું ભેડ પૂરી ખાવામાં જે આનંદ છે એ છોડ આનંદ છે બહાર ફરવા જશે તો સૌથી પહેલા જોશે ક્યાં સારા સારું ખાવાનું સારોમાં સારું રેસ્ટોરન્ટ ક્યાં મોસ્ટ ઓફ ધી ક્યાં મેક્સિમમ આઈટમ મળી શકે ને ક્યાં રહેવાની સારી સગવડ આ જ જુએ છે એ લોકો કારણ કે એનું લેવલ જ છે એમાં એનો દોષ નથી અન્નમય કોષમાં એની ચેતના અત્યારે બેસેલી છે જ્યારે એની ચેતના અનમય કોષમાંથી ધીરે ધીરે જયારે ઇવોલ્યુશન થશે ત્યારે એનો પ્રોગ્રેસ થશે કદાચ પાટલા જન્મમાં ગધડા હશે ઘોડા હશે બિલાડા હશે અચાનક મનુષ્યજનીમાં આવ્યા તો એકદમથી તો પરિવર્તન નહીં થાય થોડો ટાઈમ લાગશે ધીરે ધીરે જયારે મનુષ્યમાં સેટલ થશે અને ત્યાર પછી મનોમય કોષ વિજ્ઞાનમય કોષનો પ્રારંભ કરશે ત્યારે એ લોકો સમજશે અરે ભજન સાંભળવાનો જે આનંદ છે એ આનંદ તો અનેરો છે એકાગ્રતા ધ્યાનનો જે આનંદ છે તો આનંદ અલગ આનંદ છીએ તો બ્રહ્માનંદની નજીકનો આનંદ છે ત્યારે આનંદ જયારે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન થશે ત્યાર પછી એ લોકો સમજે ટુ બીકમ પ્રેક્ટિકલ કેવું છે ઘણા લોકો છે બી પ્રેક્ટિકલ વ્યવહારિક બનો વ્યવહારિક બનો અર્થ શું છે વ્યવહારિક બનવાનો અર્થ છે વધુમાં વધુ આનંદ લઈ લો મજા માણી લો કાલનું કોણે જોયું છે અમે પણ એમ જ કહે છે ભાઈ કે કાલનું કોણે જોયું છે આજે આનંદ કરી લો પણ આ એક આનંદ એક અલગ ટાઈપનો આનંદ છે આ એક આનંદ અલગ ટાઈપનો છે જેને જે આનંદ મળતો હોય ઘોડાને પોતાનો આનંદ મળે છે ગધેડાને પોતાનો આનંદ મળે છે કૂતરાનો પોતાનો આનંદ છે મનુષ્યનો પોતાનો આનંદ છે પણ મનુષ્યને જે માન હુશ શ્રી રામકૃષ્ણ કહેતા હતા કે મનુષ્ય ત્યારે જ મનુષ્ય જન્મ સાર્થક થાય જ્યારે એના માન હુશ હોય એને હોશ આવે કે હું મનુષ્ય છું આ હોશ આવવું એને જાણવું કે નહીં હું બીજા જાનવરોથી અલગ છું બીજી બધી યોનીઓ કરતા અલગ છું આવી જાતની ચેતના એનામાં આવે માન હુશ આવે ત્યાર પછી ધીરે 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 આ બધી વાતો જાણવાનું થાય ત્યાર પછી પછીનું મન મનોમય કોષમાં પછી વિજ્ઞાનમય કોષમાં પછી આનંદમય કોષમાં જશે ત્યારે એકાગ્રતા આવશે પછી છેવટે બ્રહ્માનંદ પણ આપણે લાંબો રસ્તો કાપવાનો છે ધીરે ધીરે સ્ટ્રગલ કરવાનું છે ત્યાં સુધી આપણે બધું કરવાનું છે હા અન્નમય આનંદનો પણ લેશું આપણે ભાગ આપણે આનંદ લેશું ઠીક છે સારી સારી વસ્તુ ખાશું બીજું બધું ભોગ પણ કરશું પ્રોસ્પેરિટી પણ જોશે ભૌતિક સમૃદ્ધિ પણ જોશે એના માટે પણ પ્રયત્ન કરશું પણ સાથે સાથે મનસ માં જ જે આનંદ મળી શકે છે જે બીજી કોઈ યોનિમા નથી મળી શકતો એવા આનંદ માટેની પ્રાપ્તિ માટેનો પણ પ્રયત્ન સાથે સાથે એ આનંદ છે ભજનનો આનંદ એ આનંદ છે ધ્યાનનો આનંદ એ આનંદ છે સારા સારા પુસ્તકો વાંચવાનો આનંદ એ આનંદ છે કળાનો આનંદ એ આનંદ છે સંગીતનો આનંદ કળા સંસ્કૃતિ સંગીત આ બધી ઉચ્ચ લેવલની એનાથી ઉચ્ચ લેવલ ભજન એનાથી ઉચ્ચ લેવલ બ્રહ્માનંદ આ બધા પ્રકારનો આનંદ લેવાનો આપણે પ્રયત્ન કરશું ધીરે ધીરે આપણે આગળ વધશું તો એ એકાગ્રતા ધ્યાનની એટલી ચર્ચામાં આપણે જે બીજી ઘણી બધી વાતો આજે કરવાની રહી ગઈ કે મુખ્ય વાત જે નચિકેતાનો પ્રશ્નનો યમ નચિકેતાના પ્રશ્નનો જવાબ આપે છે મુખ્ય વાત એ જ કહે છે કે હે નચિકેતા તું એમ નહીં સમજતો કે આ શરીર જાય મરી જાય એટલે બધું પતી ગયું નહીં 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 એના એની અંદર જે આત્મા છે એ તો અજર અમર છે શાશ્વત છે એને કોઈ શસ્ત્ર છેડી શકતું નથી એને કોઈ મારી શકતું નથી આ તો ફક્ત વાસાંશ જીર્ણાની યથા વિહાય નવાની નરો નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યની સિંહાથી નવાની દેહી જે ગીતામાં ફરીથી બતાવ્યું કે આ તો જૂના વસ્ત્રો માફક ત્યાગી દેવાનું છે શરીર જૂના વસ્ત્રોને જેમ ત્યાગી દે કોઈ માણસ એમ આ જીવાત્મા આ શરીરને ત્યાગી દે છે પણ પાછું નવી નવું ધારણ કરે છે ક્યાં સુધી ક્યાં સુધી ધારણ કરે છે બહુ સુંદર વાત કરે છે એ કોટોક આ શ્લોક જો કોઈકને બતાવો તો આત્મત્યકરણ છોડી દેશે એક જ શ્લોક એને બતાવી દેવાનો અશકત બોધુમ પ્રાક શરીરસ્થ વિશ્વ સતગેશુ લોકેશું શરીરત્વાય કલ્પતે અશક્તુમ બોદ્ધુમ આ શરીરમાં રહેતા રહેતા જેણે જો તમે અશક્તુમ બોધુમ એ પરમાત્માને જો જાણી લીધા પરમાત્માનો સાક્ષાત કરી લીધો ક્યારે પ્રાક શરીરસ્થ વિશ્વસ આ શરીર જ્યારે મરી ગયું આ શરીર ચાલ્યું ગયું એની પહેલા જો તમે પરમાત્માને જાણી લીધા તો તો સરસ તમે બચી ગયા અને નહીં તથા સર્ગે શું લોકેશું શરીરત્વ કલ્પતે જો એવું ન થયું તો હજારો હજારો લોકો છે કોટી કોટી એવા લોકો છે કોટી કોટી એવી યોનિઓ છે જેમાં તમારે બીજા શરીર ધારણ કરવા જ પડશે જ્યાં સુધી પરમપદની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી ટ્રાવેલિંગ કરવું જ પડશે કરવું જ પડશે કરવું જ પડશે તમે ગમે તે ટિકિટમાં ટ્રાવેલ કરો ટિકિટલેસ ટ્રાવેલ કરશો પ્રેતીઓની છે ટિકિટલેસ ટ્રાવેલ જે આત્મહત્યા કરે છે કે છે એને પ્રેતીઓની મળે છે એને કોઈ શરીર જ ન હોય ટિકિટલેસ ટ્રાવેલ એને સૌથી વધારે દુઃખ પડે એના કરતા પશુઓની મજા આવું સારું કે કાંઈક તો છે એકાદ શરીર છે કે જેના દ્વારા એ કાંઈ ગ્રહણ કરી શકે છે સૌથી વધારે વધારે પ્રેતીઓની જેને પોતાની મેળે ટિકિટ ફાડી નાખી એર કન્ડિશનની મળી હતી ટિકિટ ફાડી નાખી એના એને દુર્ભાગ્યનું શું કહેવું મનુષ્યની સર્વશ્રેષ્ઠ પછી પણ જે આત્મતનો વિચાર કરે કે જેના દ્વારા થઈ શકે ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે એને ફાડી ટિકિટ અને નાખવા ટ્રાવેલ કરીને પછી જેલમાં જવાનું અને જેલમાં માર ખાવાનો પણ ટ્રાવેલિંગ તો કરવું જ પડશે ઉપાય નથી જ્યાં સુધી પરમપદની પ્રાપ્તિ નથી થઈ ગઈ ત્યાં સુધી આ ટ્રાવેલિંગ ચાલુ રહેશે ઈહ ચેત અશક્તુમ બોદ્ધુમ પ્રાક્ષ શરીરસ વિસ્તૃષ તથા એ જ્યાં સુધી આત્માનો થઈ ગયો જ્યારે આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો ત્યારે પછી તો જેને આવી જાતની ભાવના થઈ ગઈ પછી એને કોઈ જાતનો ડર નથી એ તો પછી ગમે તેવું મોજર ઓપરેશન હશે એને ડર નથી નહી નામ છિંદન શસ્ત્રાણી ગમે તેવા શસ્ત્રને ભેદી નથી શકતા સ્વામી તુર્યાનંદજી મહારાજ એ વેદાંતિ હતા એમને કહેવામાં આવ્યું કે આજે તમારે ઓપરેશન છે તો કે ઠીક છે હું ઓપરેશન કરો કે ક્લોરોફોર્મ ક્લોરોફોન કઈ જરૂર નથી ઓપરેશન કરવામાં આવ્યું ક્લોરોફોર્મ વગર બધું એમણે સહન કરી લીધું કોઈ જાતનો ઊંકારો નહીં બીજે બીજે દિવસે ડોક્ટર કીધું વાહ આ તો મહાન સન્યાસી છે એટલે બીજે દિવસે એનો એ પાટાપિંડી કરવા માટે આવ્યા અને તુર્યાની માને ખબર નથી જરાક અહીદા એકદમથી કીધું અરે ગજબના છે કાલે આવડું મોટું મેજર ઓપરેશન કરાવ્યું ગુમડાનું આખું કેબર નકલ થઈ ગયું હતું કાંઈ બોલોની ઊંકારો કર્યો નહીં ક્લોરોફોર્મ લગાડવામાં આવ્યું તો એ અને આજે જરાક ટચ કર્યું તેને હું કારો ભાઈ વાત એમ છે મને પેલા કેવું જોઈએ કે તમે ઓપરેશન કરવાના છો એટલે હું શું કરીશ હું મારા મનને આત્મામાં વિનિષ્ઠ કરીશ આત્માને કોઈ જાતની ઈજા થતી નથી હું જયારે મારા મનને આત્મામાં વિનિષ્ઠ કરી શકીશ કરી દઈશ પછી મને તમે ગમે તે કરો મારા શરીરને મને કાંઈ નહીં થાય એટલી બધી સ્થિતિ હતી આપણી હજી નથી પણ જો આપણે જાણીને રાખશું કે આત્મતત્વ એવી વસ્તુ છે કે જે અજર અમર છે આ બાકી શરીર તો આવે છે ને જાય છે અને એ તો ડ્રેસ બદલવા જેવું છે અને ધીરે ધીરે આના ઉપર આપણે ચિંતન કરશું અને ધ્યાનનો આ સૌથી મોટા મોટો ફાયદો છે કે આ બધું ચિંતન કરવાથી આપણને ખબર પડે છે આપણે કઈ તરફ જવું છે આપણો રસ્તો કયો છે ગાડી કઈ તરફ જઈ રહી છે ઘોડો દોડી રહ્યો છે તો આપણને ક્યાં લઈ જઈ રહ્યો છે આપણને ખબર નથી ક્યાં લઈ જઈ રહ્યો છે આપણી ગાડી જીવનરૂપી ગાડી કઈ તરફ જઈ છે આપણને ખબર નથી આપણા જીવનનો ઉદ્દેશ્ય શું છે ખબર નથી આપણને કેવા પ્રકારનો આનંદ જોઈએ છે કેવી રીતે આનંદ મળી શકે ધ્યાનના ક્ષણોમાં આ બધું આપણને આપણા માટે એ સામે આવે છે તો આજે આ આ બાકીની જે ચર્ચા છે આજે સમય થઈ ગયો છે અસતોમાં સદગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યો અમૃતમ ગમય ઓમ શાંતિ 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 એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે એકસોને અડતાલીસ ચર્ચાઓ જે કરી છે તેમાં આપણે જોયું છે કે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે એકાગ્રતાની કેટલી આવશ્યકતા છે આધ્યાત્મિક જીવનમાં પણ તેની કેટલી આવશ્યકતા છે સ્વામી વિવેકાનંદ ત્યાં સુધી કહે છે કે એક મનુષ્ય અને બીજા મનુષ્યમાં એ બંને વચ્ચેનું અંતર એ એકાગ્રતાનું અંતર છે એક મનુષ્ય અને એક પશુ વચ્ચેનું અંતર એ પણ એકાગ્રતાનું અંતર છે જેટલી મનની એકાગ્રતા વધુ તેટલો એ મનુષ્ય આગળ વધેલો એટલું એનું વિકાસ વધારે થયેલો જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે એકાગ્રતાની કેટલી આવશ્યકતા છે શિક્ષણના ક્ષેત્રમાં સ્વામી વિવેકાનંદે કેવી રીતે કહ્યું હતું કે એકાગ્રતા જ એ સફળતાની ચાવી છે અને એનો મુખ્ય દ્વાર છે અને એકાગ્રતા ધ્યાન બંને વચ્ચેનો સૂક્ષ્મ અંતર શું છે બંને વચ્ચેનો શો સંબંધ છે કેવી રીતે એકબીજાના પરિપૂરક છે ધ્યાનના વિભિન્ન પ્રકારો વિભિન્ન ધર્મોમાં અને વિભિન્ન સાધના પ્રણાલીઓ પ્રમાણે જે વિભિન્ન પ્રકારો છે ધ્યાનના એનું પણ વર્ણન આપણે કર્યું હતું એકાગ્રતા ધ્યાનને મેળવવા માટેના વિભિન્ન ઉપાયો અને એ સાધના કરતા જતા જે વિભિન્ન બાધાઓ આવે છે એનું અતિક્રમણ કેવી રીતે કરી શકીએ એની ચર્ચા પણ આપણે કરી હતી અને આપણે કહ્યું હતું કે જે લક્ષ્ય આપણું છે એ મનની એકાગ્રતા મેળવવાનું એ ફક્ત દૈનિક જીવનમાં સુખ શાંતિ માટે નહીં પણ પરમપદની પ્રાપ્તિ માટે અને યોગની વ્યાખ્યા કરતા પતંજલિ કહે છે યોગશ ચિત્તવૃત્તિ નિરોધ ચિત્તવૃત્તિઓનો નિરોધ થાય ત્યારે જ એ યોગ થાય અને એ યોગ એ આપણું અંતિમ લક્ષ્ય છે એકાગ્રતા ધ્યાનના અભ્યાસ માટેનું અને એ અંતિમ લક્ષ્ય ઘણું દૂર હોવા છતાં આપણે ધૈર્યપૂર્વક સાધના કરવી પડશે અષ્ટાંગ યોગ પતંજલિ સૂત્રમાં કહ્યું છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ તો ઇન્સ્ટન્ટ સમાધિની વાત આપણે ભૂલી જવી જોઈએ આપણે અત્યારે ધ્યાન માટે પણ પ્રસ્તુત જ્યારે નથી થયા તો સમાધિની વાત તો ક્યાંથી આવે ધ્યાન એટલે શું એ ધારણા પછીની સપ્તમ સ્ટેજ છે છઠ્ઠું સ્ટેજ છે છઠ્ઠું સોપાન છે ધારણા એ ધારણા પણ આપણા ધારણાના સ્ટેજમાં પણ ધારણાની સ્થિતિમાં પણ આપણા મોટા ભાગના લોકો નથી ટેકનિકલી સ્પીકિંગ એની પહેલા આવે છે પ્રત્યાહાર આપણે મોટાભાગે આપણે જયારે કહીએ છીએ કે હું ધ્યાન કરી રહ્યો હતો ત્યારે એનો અર્થ છે આપણે પ્રત્યાહાર કરી રહ્યા હતા પ્રત્યાહાર પ્રતિ આહાર આપણું મન ચારે તરફ જે જઈ રહ્યું છે વિભિન્ન વિષયો તરફ એમાંથી એને પાછું વાળી અને પોતાની ઇચ્છિત વસ્તુ પર દેવતા પર કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરતા રહેવું આનું નામ છે પ્રત્યાહાર અને એ પ્રત્યાહારમાં જ્યારે સફળ થઈએ છીએ અને આપણું મન જ્યારે એક જ કોઈ એક વૃત્તિ ઉપર આપણા દેવતાની મૂર્તિ હોય અથવા બીજો કોઈ પણ એક વિચાર હોય કોઈ એક વૃત્તિ ઉપર જ્યારે બાર સેકન્ડ સુધી લાગ લગાટ એકાગ્ર રહે છે ત્યારે એનું નામ ધારણા કહેવાય એ ધારણાને બાર ગુણા કરો એટલે કે બાર સેકન્ડ ટ્વેલ્વ મલ્ટીપ્લાઇડ બાય ટ્વેલ્વ ઇઝ ઇક્વલ ટુ વન હંડ્રેડ એન્ડ ફોર્ટી ફોર સેકન્ડ એટલે કે બે મિનિટ અને ચોવીસ સેકન્ડ સુધી જ્યારે લાગ લગાટ આપણું મન એક જ વૃત્તિ ઉપર કેન્દ્રિત રહે ત્યારે એનું નામ ધ્યાન કહેવાય અને એ ધ્યાનને હજી બાર મલ્ટીપ્લાય કરો ટ્વેલ્વ ઇન્ટુ ટ્વેલ્વ ઇન્ટુ ટ્વેલ્વ તો આવે છે અઠ્યાવીસ સેકન્ડ અને અડતાલીસ સેકન્ડ આ 28 મિનિટ અને અડતાલીસ સેકન્ડ સુધી જ્યારે મન એક જ વૃત્તિ ઉપર લાગ લગાટ રહે એ ક્ષણ માટે પણ આડુંઅવળું ન જાય ત્યારે એને સમાધિની લોઅર સ્ટેજ કહેવાય પછી તે સમાધિના પાછા ઘણા બધા વિભિન્ન પ્રકારો છે સમાધિના ઘણા સ્તરો છે એ હાયર સ્ટેજની સમાધિની આપણે વાત જ નથી કરી રહ્યા અને બધાને અત્યારે ઇન્સ્ટન્ટ સમાધિ જોઈએ છે ચાર પાંચ દિવસમાં ધ્યાન કરીને કહે છે કે અમારે ઇન્સ્ટન્ટ સમાધિ જોઈએ છે દસ ડોલરમાં અને મળે પણ છે લોકોને દેવાવાળા પણ છે લેવાવાળા પણ છે અને તમે કહેશો એકસો અડતાલીસ ચર્ચા કરી હજી સુધી સમજ સુધી નથી પહોંચે એકાગ્ર ધ્યાનની ચર્ચા કરી રહ્યા છો તો ધૈર્યપૂર્વક અભ્યાસ કરવો પડશે થોડાક વર્ષો પૂર્વે રામકૃષ્ણ મઠ મિશનના દસમા અધ્યક્ષ શ્રીમદ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ પાસે એક યુવક આવ્યો મંત દીક્ષાના એક બે દિવસ પછીની વાત છે અને એમણે મહારાજને કહ્યું કે આવી રીતે દીક્ષા તો થઈ ગઈ બહુ આનંદ આવ્યો અને જેમ તમે કહો છો એ પ્રમાણે હું ધ્યાન બધું કરું છું પણ ધ્યાન કરવા જ્યારે બેસું છું ત્યારે ઈષ્ટ દેવતા પર ધ્યાન કરું છું ત્યારે થોડીક સેકન્ડ સુધી તો લાગ લગાટ એ મૂર્તિ રહે છે જેમ તમે કહ્યું છે હૃદયમાં તમે તમે દેવતાનું મૂર્તિનું ચિંતન કરો તો થોડીક સેકન્ડ સુધી લાગ લગાટ રહે છે ફરી પાછું વ્યવધાન આવે છે વળી પાછું થોડાક સેકન્ડ સુધી રહે વળી પાછું વ્યવધાન આવે પણ એક બે મિનિટથી વધારે લાગ લગાટ હજી સુધી હું પહોંચી નથી શકું મને લાગે છે કે આ આવી રીતે અડધી કલાક સુધી લાગ લગાટ મૂર્તિ રે મારા હૃદયમાં એક પણ ક્ષણના વ્યવધાન વગર એને મેળવતા કદાચ મને થોડાક વર્ષો લાગશે તો મહારાજે હસતા હસતા કહ્યું ના થોડા વર્ષો નહીં લાગે તો આ યુવક બહુ ખુશ થઈ ગયો તો થોડાક મહિનામાં થઈ જશે તો કે ના 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 ઘણા વર્ષો લાગશે એ તો બહુ ઊંચી સ્ટેજ અડધી કલાક સુધી લાગ લગાટ એક જ વૃત્તિ ઉપર ધ્યાનને મનને કેન્દ્રિત કરવું એ સાધારણ વાત નથી તો એ આપણે સમજી લેવું જોઈએ કે આપણે મોટા ભાગના લોકોનું આપણું જે ધ્યાન છે એ અત્યારે પ્રત્યાહારની સ્ટેજમાં છે ધીરે ધીરે આપણે પ્રયત્ન કરવો પડશે ધૈર્યપૂર્વક ગભરાયા વગર કારણ કે એ લાંબી પ્રક્રિયા છે એના માટે તૈયાર રહેવું પડશે આ ડિસ્કરેજ કરવા માટે નથી નિરાશ કરવા માટે નથી પણ ઉત્સાહ દેવા માટે છે કે આપણે ઉત્સાહપૂર્વક લાગી જવું જોઈએ જો આપણા મન બહુ વધારે સેકન્ડ સુધી એક જ વૃત્તિ પર ન રહેતું હોય કોન્સન્ટ્રેટ ન થતું હોય ધ્યાનમાં આપણું મન એકાગ્ર ન બનતું હોય તો આપણે નિરાશ થવાની જરૂર નથી વી આર ઓલ ટ્રાવેલિંગ ઇન ધ સેમ બોટ આપણે બધા એક સાથે બધા સફર કરી રહ્યા છીએ બહુ ઓછા લોકો હશે જેના પૂરજનના સંસ્કારો બહુ જ સારા હશે કે બેસતાની સાથે એટલું ધ્યાન લાગી જાય કે અડધી કલાક સુધી ખબર ન પડે બહાર દેહનું કોઈ ભાન ન રહીએ મચ્છર આખો મચ્છરનો અટેક થઈ ગયો સ્વામી વિવેકાનંદ ધ્યાન સિદ્ધ હતા એ અને ગિરીશચંદ્ર ઘોષ બંને બેઠા હતા ત્યાં પંચવટી નીચે ધ્યાન કરવા માટે પંચવટી એ તો કલકત્તા આમાં પણ પ્રસિદ્ધ છે મચ્છરો માટે અને એમાં પંચવટી ઝાડ ત્યારે તો ગાઢ જંગલ હતું સાણના બેઠા અને સાંડના અટેક શરૂ થઈ ગયો મચ્છરોનો કેટલા બધા મચ્છરો આખું બ્લેન્કેટ જાણે કે થોડી વાર પછી ગિરીશ ઘોષ થોડીક વાર તો ધ્યાનમાં બેઠા બે ત્રણ ચાર પાંચ મિનિટ તૈયાર પ્રયત્ન કર્યો પાછી આંખ ખોલીને જુએ છે સ્વામી વિવેકાનંદ ગાઢ ધ્યાનમાં મગ્ન છે આખા મચ્છરો જાણે બ્લેન્કેટ ઓઢી લીધો છે મચ્છરોથી આખું શરીર આચ્છાદિત થઈ ગયું છે પણ એમને કોઈ એનું ભાન નથી દેહ કોન્શિયસ બોડી કોન્શિયસ નથી એટલા ધ્યાનમાં મગ્ન થઈ ગયા છે આપણને એક જરાક મચ્છર કરી લે છે તરત જ આપણું મન દેહ પર ચાલ્યું જાય છે તો ધીરે ધીરે આપણે આવશે તો કહેવાનો અર્થ છે અભ્યાસ કરવો પડશે નિરંતર દીર્ઘકાળ કહે છે સતુ દીર્ઘકાલેન સત્કારો દૃઢભૂમિ નિરંતર અભ્યાસ કરવો પડશે અને દીર્ઘકાળ સુધી કરવો પડશે બે ચાર દિવસમાં બે ચાર મહિનામાં કરી લીધું ને કહે છે મન તો કોન્સન્ટ્રેટ થતો નથી ચાલો છોડી દો ઘણા એને પૂછું છું ભાઈ મંત્રિક્ષા પછી જપ ધ્યાન કરો છો કે ના બે ત્રણ મહિના કર્યું પણ જામતું નથી એટલે ધ્યાન તો છોડી દીધું છે વાર ચાલતા ચાલતા કરી લઈએ તો એનો અર્થ છે કે પેલેથી જ આપણે જો માની લઈએ કે આ તો સરળ વાત છે નથી બની તો છોડી દો પેલેથી જો જાણી લઈએ કે ના આ કરતા તો ઘણો સમય લાગશે આપણે ખૂબ જ નિષ્ઠાપૂર્વક નિયમિતતાપૂર્વક નિયમિત રીતે અભ્યાસ કરવો પડશે અને ફક્ત નિયમિતતા નહીં ચાલે દીર્ઘકાળ સુધી નિયમિત રીતે અભ્યાસ કરવો આનું એક સફળતાનું એક સોપાન છે બે ઉપાયો કહ્યા શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં જ્યારે અર્જુન કહે છે ચંચલમી મના કૃષ્ણ પ્રમાથી બલવ દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મને વાયુ સુદુષ્કરમ એના ઉત્તરમાં જે શ્રી કૃષ્ણ કહે છે અસંશય મહાબાહો મનો દુર નિગ્રહ ચલમ અભ્યાસ એનું તો કૌનતેય વૈરાગણી ગૃહ તે અભ્યાસ અને વૈરાગ્ય આ બે ઉપાય દ્વારા અશક્ય કાર્ય પણ ધીરે 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 શક્ય બને છે તો પહેલું કહ્યું અભ્યાસ નિરંતર અભ્યાસ કરવો પડશે દીર્ઘકાળ સુધી અભ્યાસ કરવો પડશે નિયમિત રીતે અભ્યાસ કરવો પડશે પણ કેટલાક લોકો અભ્યાસ તો કરે છે દરરોજ ત્રણ કલાક પૂજામાં બેસે પણ છતાંય એમાં કંઈ પરિવર્તન નથી થતા સ્વભાવમાં કેમ કારણ કે પૂજા તો કરે છે શરીર દ્વારા પણ મન ક્યાં છે એ જોવું જોઈએ કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે કે જો અમે દરરોજ બાર કલાક ભણતા હતા ટ્વેલ્થ સાયન્સમાં અને તેમ છતાં અમે ફેલ થયા અને બીજો વિદ્યાર્થી છ કલાક ભણતો હતો અને ફર્સ્ટ ક્લાસ ડિવિઝન પાસ થયો કેટલો અન્યાય થઈ રહ્યો છે આજકાલ આ બોર્ડ એક્ઝામવાળા કેટલો અન્યાય કરે છે કેટલી બધી જાતની ધાંધલી આજકાલ ચાલી રહી છે ચાલતી હશે એમાં હું ના નથી કહેતો કદાચ ચાલતી હશે પણ તમે જે ધાનલી કરી રહ્યા છો એ જોયું તમે જ્યારે અભ્યાસ કરો છો બાર કલાક એમાં કેટલા કલાક તમારું મન ધ્યાનમાં ધ્યાનપૂર્વક ત્યાં અભ્યાસમાં લાગેલું એ જોવું જોઈએ તો કેટલા કલાક અભ્યાસ કર્યો એ મહત્વ નથી કેવી રીતે અભ્યાસ કર્યો એ પણ એટલું જ મહત્વનું છે ક્વોલિટી ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી બહુ આર ઇમ્પોર્ટન્ટ જપ કરતી વખતે પણ ક્વોલિટી ક્વોન્ટિટી બંને મહત્વના છે જપ તો ઘણા કલાક સુધી કર્યા પણ કોઈ ઇફેક્ટ સારી નથી તો શું વાત છે તો માલા તો કર્મે ફિરે માલા તો કર્મે ફિરે મનુઆ ફિરે ચાર ચૌહુઓર કબીર કહે છે કે મારા કરમાં તો હાથમાં માળા ચાલે છે અને મન ચારે તરફ ફરી રહ્યું છે ક્યાં ક્યાં ચક્કર લગાવ્યું છે લંડન અમેરિકા ઇંગ્લેન્ડ બધી જગ્યાએ લ્યુયોર્ક ટેસ્ટ મેચ ક્રિકેટ મેચ જોઈને મુંબઈની શેર માર્કેટ જઈને પાછો આવી ગઈ ક્યાં રીતે અહીંયા ચાલી રહ્યો છે તો માળા તો કરને ફિરે મનવા ફિરે ચહુઓ એવી જાત વાત હોય કે ક્વોલિટી નહીં હોય તો કેટલા કલાક કર્યું એ મહત્વ નથી તો બંને મહત્વના છે નિયમિતતા અભ્યાસ અને સાથે સાથે ક્વોલિટી એ એકાગ્રતાપૂર્વક કરવું પડે બની શકે એટલા માટે બની શકે એટલે નિષ્ઠાપૂર્વક અનન્યતાપૂર્વક વ્યાકુળતા પણ એટલી જ મહત્વની છે એક સાધકને સવારના એ દરરોજ એનો નિયમ હતો કે મંગલ આરતીમાં જાય અર્જુન મંદિર હતું સવારના પાંચ વાગે મંગલ આરતી થાય મંગલ રેગ્યુલર એક દિવસે સૂતો તો અચાનક કહીને ઉઠાડ્યું એ ઓઠ ઓઠું મંગલ રાત્રીનો ટાઈમ થઈ ગયો જા હા તો એવું થયું સર જોયું કે પાંચ જ મિનિટ બાકી છે અરે સારું થયું આજે જો હું મંગળવારથી નો જઈ શકું કેટલું દુઃખ થાય ભાઈ તારો ખૂબ ખૂબ આભાર તું તારું નામ તો બતાવજ બતાવતો જા એ મારા ઉપર આટલો ઉપકાર કર્યો તો કે મને લોકો શેતાન કહે છે શેતાન અરે શેતાન નું કામ તો હોય છે લોકો આધ્યાત્મિક સાધના કરતા હોય એમાં બાધા નાખવાની એમ શેતાન નું કામ જ હોય છે જે ઈશ્વર પ્રાપ્તિ કરતા હોય એને બાધા નાખે એનું નામ શેતાન એમ સાંભળ્યું તો મને અહીંયા ઉઠાડવા આવ્યો તો કે હું પણ બાધાના ખોજ આવ્યો છું કેવી રીતે તો કે જો યાદ કર આની પેલા ત્રણ વર્ષ પહેલાની ઘટના યાદ કર છે મંગલ આરતી સવારના પાંચ વાગે એક દિવસે તારાથી ઉઠાયું નહીં તું મંગલ આરતીમાં ન ગયો એનાથી તને એટલું બધું દુઃખ થયું એટલું બધું દુઃખ થયું કે તું આખો દિવસ ભગવાન પાસે રેડો અને પ્રાર્થના કરી હે ભગવાન મને પ્રભુ માફ કરી દે આજે મારે ચૂંટાયું ઉઠાયું નહીં અને એટલી વ્યાકુળતાપૂર્વક તે પ્રાર્થના કરી કે તે દિવસે એકદમ ઈશ્વર પ્રાપ્તિને લગોલગ પહોંચી ગયો હતો જરાક વધારે રડત તો તને ઈશ્વર પ્રાપ્તિ થઈ જાય ઓકે આજે પાછો નહીં ઉઠે પાછો આખો દિવસ પ્રાર્થના કરશે પાછો રડશે અને આજે ઈશ્વર પ્રાપ્તિ થઈ જશે મારે તને ઈશ્વર પ્રાપ્તિ કરાવી દે એટલે તને ઉઠાડ્યો છે નિયમિતતા આપણે બધું કામ કરીએ છીએ નિયમિતપૂર્વક અભ્યાસ કરીએ છીએ નિયમિત રીતે ધ્યાન કરીએ છીએ નિયમિત રીતે જપ કરીએ છીએ પણ એમાં વ્યાકુળતા પણ સાથે છે કે નહીં ક્વોલિટી છે કે નહીં એ પણ એટલું જ મહત્વનું છે અને એટલા માટે આ એકાગ્રતા મહત્વની બની જાય છે એકાગ્રતા સાથે સાથે બીજો જે ઉપાય કયો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે અભ્યાસ એનું તો કોણ વૈરાગનું છે ગૃહતે સરળમાં સરળ કયો તો અનાસક્તિ જ્યાં સુધી આસક્તિ રૂપી લંગર આપણે ઉપાડ્યું નથી ત્યાં સુધી આપણે આખી રાત હલે સમાવશું પેલા દારૂડિયાની જેમ તો પણ આપણી એકાગ્રતા રૂપી નાવ એક ઇંચ પણ આગળ નહીં વધે તો અભ્યાસની સાથે સાથે આ વૈરાગ્યની પણ એટલી જ આવશ્યકતા છે અનાશક્તિની એટલી આવશ્યકતા છે આપણે બધા કોઈને કોઈ રીતે કોઈને કોઈ આસક્તિમાં ફસાયેલા છીએ દરેકને પોતપોતાનું એક કેન્દ્ર હોય છે આ વિદ્યાર્થીઓને બાળકોને હોય છે ટીવી આ ટીવીનો મોહ એવો લાગી ગયો છે જ્યાં સુધી એને હું કહું છું કે તમે ગમે એટલો અભ્યાસ કરશો કાંઈ નથી જ્યાં સુધી આ તમારી આ લંગર નહીં ઉપડે ટીવી રૂપી લંગર ત્યાં સુધી તમે ગમે એટલો અભ્યાસ કરો કંઈ થવાનું નથી થશે થોડું થોડું ફળ મળશે પણ નહીં મળે વધારે નહીં મળે કેમ મન ક્યાં પડેલું છે ટીવીમાં મારે ઓળખીતા છે એમને ગાડીઓ નવી ગાડીઓ પ્રત્યે મોહ છે દર ત્રણ મહિને એ લોકોને નવી ગાડી લેવી જ પડે કોઈ પણ નવું મોડેલ આવે એટલે તરત જ જૂનું વેચી થોડું નુકસાન મા બાપને કરાવી અને નવી ગાડી ખરીદે મા બાપ રડતા જ રહી જાય એટલે મા બાપ કહે છે ભાઈ નવું મોડલ ક્યારે બંધ થશે હવે તો વધવાનું છે ગ્લોબલાઇઝેશન આવે છે હવે તમારું આ દુઃખ પણ વધવાનું છે જેમ જેમ નવા મોડલ આવશે એને નવી ગાડી જોશે એની આસક્તિ ગાડીમાં છે બધા એની પોતપોતાના આસક્તિનું કેન્દ્ર છે વિદ્યાર્થીઓમાં ઘણા બધાને આ મુખ્ય સમસ્યા થઈ ગઈ છે જે વાત કરી હતી કે શ્રી રામકૃષ્ણ જ્યોતના શિક્ષક અંક જે ગઈકાલે જ બહાર પડ્યો એમાં એક લેખ આપ્યો છે પ્રવરાજિકા બ્રહ્મપ્રાણાનો મલ્ટીમીડિયા ટેકનોલોજી એન્ડ સ્વામી વિવેકાનંદ યોગ ટેકનોલોજી એના ઉપરનો લેખ છે મલ્ટીમીડિયા યુગમાં સ્વામી વિવેકાનંદની યોગ ટેકનોલોજી એકદમ રિસર્ચ આર્ટિકલ એકસો થી વધુ એમાં રેફરન્સીસ આપ્યા છે કેટલા વર્ષોની મહેનત પછી એમણે આર્ટિકલ તૈયાર કર્યો છે રામકૃષ્ણ મઠ મિશનના જે એકસો ચોત્રીસ શાખા કેન્દ્રો છે એમાં ચોત્રીસ વિદેશમાં છે એમાંનું એક કેન્દ્ર છે હોલીવુડમાં એ હોલીવુડ કેન્દ્રમાં શાંતા બારબરા નામની એક જગ્યા છે જ્યાં એક સંન્યાસીનીઓનો મઠ છે આમ તો સન્યાસીઓ માટે રામકૃષ્ણ જુદો માટે શારદા મઠ્યાસી પણ બે કેન્દ્રો એવા છે અમેરિકામાં નોર્થ કેલિફોર્નિયા અને સદન કેલિફોર્નિયા જેમાં એ સન્યાસીનીઓનો મઠ પણ રામકૃષ્ણ મઠ મિશનના કેન્દ્રો એ કેન્દ્રો દ્વારા અને સન્યાસીઓ દ્વારા ચાલે છે એમ જ હોલીવુડ કેન્દ્રમાં અંતર્ગત જે શાંતા બારવારા નામની જે કોન્વેન્ટ છે એમાંની એક સન્યાસીની એ ધ્રવરાજીકા બ્રહ્મપ્રાણાજી એમણે આ રિસર્ચ આર્ટીકલ કર્યો છે અને કહે છે શરૂઆતમાં જ કહે છે કેવી રીતે એક લેહ નામની એક યુવતી એ લોકો એક કેમ્પ યોજ્યો તો વિદ્યાર્થીઓ માટેનો કેમ્પ એક મહિનાનો કેમ્પ સમર કેમ્પ છે અત્યારે હું એમટીવી યુગનો એક પ્રોડક્ટ છું અને એટલા માટે વીસ મિનિટથી વધારે કોઈ પણ સબ્જેક્ટમાં કોન્સન્ટ્રેટ નથી કરી શકતી આ મારું મેક્સિમમ સ્પેન છે અટેન્શન સ્પેન એવું થઈ ગયું છે રિસર્ચ કરી છે લોકોએ ત્યાં અમેરિકામાં કે અટેન્શન સ્પેન तो मा सद्गमय तमसो मा ज्योतीगमय मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે એકસો ને ઓગણપચાસ ચર્ચાઓ કરી છે અને આપણે જોયું છે કે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે આ એકાગ્રતાનું કેટલું મહત્વ છે એકાગ્રતા અને ધ્યાન એ બંને વચ્ચેનો પરસ્પર સંબંધ શો છે બંને વચ્ચેનું સૂક્ષ્મ અંતર અને કેવી રીતે એકબીજાના પરિપૂરક પણ છે અને આ બંને જીવનના દરેક ક્ષેત્રમાં કેવી રીતે મહત્વના બની રહ્યા છે કેવળ આપણા દૈનિક જીવનમાં સુખ શાંતિ અને સ્વાસ્થ્ય માટે જ નહીં મેડિકલ ક્ષેત્રમાં રિસર્ચ ચાલી રહી છે કે કેવી રીતે બ્લડ પ્રેશર ઓછું થાય હાઇપરટેન્શન ઓછું થાય મેડિટેશન દ્વારા ક્વોન્ટમ હિલિંગ નામનું પુસ્તક ડોક્ટર દીપક ચોપડા દ્વારા લિખિત અને એવા ઘણા પુસ્તકો અમે લખ્યા છે બીજા ઘણા બધા ડોક્ટર્સ લખી રહ્યા છે આધુનિક મનોવૈજ્ઞાનિકો વિભિન્ન શોધખોળ રિસર્ચ કરી રહ્યા છે શરીર અને મન વચ્ચેનો સંબંધ અને એટલા જ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ એમાં પણ આ ધ્યાનનો ઘણો મોટો ઉપયોગ થઈ રહ્યો છે મેનેજમેન્ટના ક્ષેત્રમાં પણ મેનેજમેન્ટ ઓફ માઇન્ડ મનનું મેનેજમેન્ટ એ મહત્વનું બની રહ્યું છે અને શૈક્ષણિક શૈક્ષણિક ક્ષેત્રમાં પણ ઘણી બધી યુનિવર્સિટીઝમાં વિદેશમાં વિશેષ કરીને હોલેન્ડ નેધરલેન્ડ્સ લંડન અમેરિકામાં હાર્વર્ડ યુનિવર્સિટી અને બીજી થોડીક યુનિવર્સિટીઝમાં આ એકાગ્રતા અને ધ્યાનને એક કમ્પલસરી સબ્જેક્ટ રૂપે પણ દાખલ કરી દીધો છે અને આવી રીતે આ વિષયની મહત્તાને સ્વીકારીને આપણે આ ચર્ચા દર શનિવારે કરીએ છીએ એના વિભિન્ન પાસાઓને લેવાનો પ્રયત્ન કરીએ છીએ અને આપણે જોયું હતું કે મનની એકાગ્રતા એના માટે નાનકડો ફોર્મ્યુલા આપ્યો હતો સી ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ પી વેર સી ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ એન્ડ પી ઇઝ ઇક્વલ ટુ પ્યુરિટી ઓફ માઇન્ડ મન જેટલું શુદ્ધ થશે એટલું આપણું મન એકાગ્ર બનશે અને આપણા જીવનમાં આ મનની શુદ્ધિકરણની જે પ્રક્રિયા છે ચિત્ત ચિત્તશુદ્ધિની જે પ્રક્રિયા છે એ લાંબી પ્રક્રિયા છે એક બે દિવસની વાત નથી ધૈર્યપૂર્વક નિયમિત રીતે આપણે અભ્યાસ કરવો પડશે અભ્યાસ વૈરાગ્યાભ્યામ તન નિરોધા મનના નિરોધ માટે અભ્યાસ અને વૈરાગ્ય બે ઉપાયો પતંજલિ સૂચવે છે જે ઉપાયો શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહ્યા છે તે જ ઉપાયો અને આ અભ્યાસ અને વૈરાગ્ય આ બંનેને જીવનમાં લાવવા માટે આપણે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવા માટે ધૈર્યપૂર્વક પસાર થવા માટે તૈયાર રહેવું પડશે એટલા માટે કારણ કે આપણા ચેતન મનને જે આપણે જોઈ રહ્યા છીએ એ તો ફક્ત આઈસબર્ગની એક ઉપરની જ એક ટીપકા સમાન એક ટપકા સમાન છે અને એ નવમો ભાગ જે મનનો છે એ તો સબકોન્શિયસ માઇન્ડ અથવા અનકોન્શિયસ માઇન્ડ એ અચેતન મન છે અને એ અચેતન મનમાં પુરુષન્મના ઘણા બધા સંસ્કારો રહેલા છે અને જ્યારે આપણે ધ્યાનનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આ બધા સંસ્કારો જાગૃત થાય છે એને કાઉન્ટ્રેક્ટ કરવા પડે છે અને એટલા માટે આ લાંબી પ્રક્રિયામાંથી આપણે પસાર થવા માટે તૈયાર રહેવું પડે પણ તેનાથી ગભરાવાનું નથી એટલા માટે સ્વલ્પ અપ્યસ્થ ધર્મસ્ય ત્રાયતે મહત્વ ભયા જેમ કર્મયોગ માટે શ્રી કૃષ્ણ ભગવાનનું આ સૂત્ર એવી જ રીતે રાજયોગ માટે પણ આ જ સૂત્ર લાગુ પડે છે કે આપણો થોડોક પણ જો અભ્યાસ મનના નિરોધ માટેનો આપણો થોડોક પણ અભ્યાસ એકાગ્રતા અને ધ્યાન માટેનો એ ક્યારે એળે નહીં જાય કર્મના સિદ્ધાંત પ્રમાણે એનું ફળ આપણને અવશ્ય મળશે આજે નહીં તો કાલે મળશે પણ થોડું થોડું ફળ તો અવશ્ય મળવાનું શરૂ થઈ જશે ઘણા લોકો છે મનમાં દુઃખ જ્યારે જીવનમાં દુઃખ અને વિપત્તિ આવે છે દુઃખ અને વિપત્તિથી વિચલિત થઈ જાય છે પણ જે લોકો એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરે છે એ લોકો વિચલિત થતા નથી પ્રભાવિત થાય છે રડે પણ છે પણ એ લોકો પોતાનું સંતુલન ગુમાવતા નથી આ જ અંતર છે અને જો આ અંતર ન આવવું કોઈના જીવનમાં છેવટે આધ્યાત્મિક જીવનમાં એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કર્યો હોય કે ભક્તિયોગ કર્મયોગ જ્ઞાનયોગ રાજયોગ ગમે તે યોગનો અભ્યાસ કર્યો હોય સાધના કરી હોય તો સાધના કરીને પછી મળ્યું શું તો સ્વામી વીરેશ્વરનંદજી મહાજ કહે છે કે છેવટે આ આધ્યાત્મિક સાધના છે શું આધ્યાત્મિક સાધનાનો અર્થ છે એક એવી સ્થિતિમાં પહોંચવું કે જ્યારે બહારની પરિસ્થિતિઓ તમને ડગાવી ન શકે તમને વિચલિત ન કરી શકે કેટલા પ્રમાણમાં તમે ફૂલ પ્રૂફ થયા છે થોડુંક તો થશે જ આપણે સ્થિતપ્રજ્ઞ તો નહીં થઈ શકીએ સ્થિતપ્રજ્ઞ તો એક લાંબો રસ્તો છે પણ સ્થિતપ્રજ્ઞતાના થોડાક પણ અંશો જો નહીં આવ્યા હોય જો બહારની એક સાંસારિક વ્યક્તિ જે સંસારના ભોગોમાં લિપ્ત છે જેને એકાગ્રતા ધ્યાન સાથે કોઈ નિસ્બત નથી રાજયોગ ભક્તિયોગ જ્ઞાનયોગ કર્મયોગ સાથે કોઈ નિસ્બત નથી સત્સંગના નામથી જે બધુર ભાગે છે એવી વ્યક્તિ જે દિવસ રાત સંસારમાં રથ છે ઓનલી વર્લ્ડલી પરસુટ્સ એ અને જે વ્યક્તિ એકાગ્રતા ધ્યાનના અભ્યાસ માટે થોડો થોડો પ્રયત્ન કરી રહ્યા છે એ બંને વચ્ચેનું અંતર શું છે એ અંતર એટલું જ છે કે જ્યારે જીવનમાં અસફળતા આવે નિષ્ફળતા આવે સમસ્યા આવે ત્યારે એ સમસ્યાઓનો સમસ્યાઓનો સામનો કેવી રીતે કરે છે જો આ બંને વ્યક્તિઓ વચ્ચે થોડુંક પણ અંતર ન હોય અને બંને એક જ ભાષા બોલતા હોય નિષ્ફળતાની હતાશાની નિરાશાની તો પછી એમ સમજ જોઈએ કે આપણે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં જે આપણે પ્રક્રિયા અપનાવી છે એમાં ક્યાંક કોઈ ખામી રહી ગઈ છે કારણ કે સમાધિ મળશે કે નહીં એની કોઈ ગેરંટી નહીં ક્યારે મળશે ઈશ્વર પ્રાપ્તિ થશે કે નહીં પરમપદની પ્રાપ્તિ ક્યારે થશે એની ગેરંટી નથી પણ એક ગેરંટી જે દરેકે દરેક શાસ્ત્રમાં આપી છે કે થોડોક પણ આનો અભ્યાસ કરશો તો સૌથી વધારેમાં વધારે જે કોન્ક્રીટ લાભ જે મળશે જે ઠોસ લાભ મળશે એ છે કે જીવનની સમસ્યાઓથી ઝુઝુમવાની શક્તિ અંદરથી પ્રગટ થશે આંતરિક શક્તિઓ થોડીક પ્રગટ થશે અને આ આંતરિક શક્તિનો એકાદ અંશ જો પ્રકટ થઈ ગયો હોય અને થોડોક જ અંતર આવી ગયું હોય તો સમજવાનું કે આપણે ખરેખર સાચા પથ પર છીએ અને ધીરે ધીરે આપણે અવશ્ય અંતિમ સત્યને પ્રાપ્ત કરશું અને આ જ આપણા માટે ઘણા લોકો કહે છે વોટ આર ધ પેરામીટર્સ ઓફ જજિંગ વન સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ ઘણી વાર પ્રશ્ન પૂછે છે કે આધ્યાત્મિક સાધના કરી આટલા વર્ષોથી એકાગ્ર ધ્યાનનો અભ્યાસ કર્યો પણ કાંઈ દેખાતું નથી અંદર ધ્યાન કરી તો અંધારું જ અંધારું લાગે છે લાગશે હજી પ્રકાશ આવતા ઘણી વાર લાગશે પણ તમે એટલું કહો કે જ્યારે આ અભ્યાસ શરૂ નહોતો કર્યો ત્યારે જે મનની સ્થિતિ હતી ત્યારે તમારા મનમાં જે જજુવાની સ્થિતિ હતી એમાંથી આજે કોઈ અંતર છે કે નહીં જો એ આવ્યું હોય તો ભલે અત્યારે કોઈ અનુભૂતિ ન થઈ હોય એ અનુભૂતિ તો બહુ મોટી વાત છે અને નાની વાત પણ છે આમ કહો તો બહુ મોટી વાત છે અને કેટલાક લોકોને તો રસ્તા રસ્તામાં થાય છે કે જે રોજ રાતના કે કૃષ્ણ ભગવાન દર્શન કરે છે બાંસરી વગાડે છે સ્વપ્નમાં તો એ પ્રેસિડેન્ટ મહારાજ સ્વામી જ અહીંયા આવ્યા હતા આધ્યાત્મિક એ પ્રશ્નોત્તરી થઈ હતી ત્યારે કોઈ કંઈ કહ્યું કે ભાઈ આવી રીતે મને તો અત્યાર સુધી દર્શન કઈ થતા નથી તો કે દર્શન થાય કે ન થાય એ વધારે મહત્વની વાત નથી તમે આધ્યાત્મિક સાધનામાં આગળ વધી રહ્યા છો એની કસોટી એ છે કે તમે દૈનિક જીવનમાં તમારા મનમાં શુદ્ધતા આવી રહી છે કે નહીં દૈનિક જીવનમાં તમારા આચરણમાં અંતર આવી રહ્યું છે તમારું ચારિત્ર ઘટત થઈ રહ્યું છે કે નહીં તમારા વ્યક્તિત્વનો વિકાસ થઈ રહ્યો છે કે નહીં તમારે જીવનમાં ઝઝમવાની શક્તિ આવી રહી છે કે નહીં આ વધારે મહત્વનું છે અનુભૂતિની તે બધી બધી વાત અલગ છે અને આજે તમે દર્શન વર્ષની વાત કરો છો ત્યારે પ્રેસિડેન્ટ મહાજ સ્વામી ભૂતેશાની મહાજ કહે છે કે હું ત્યારે ત્યાં હરિદ્વારમાં ત્યાં ઋષિકેશમાં તપસ્યા કરતો હતો ત્યારે બાજુની ઝૂંપડીમાં એક સાધુ હતા એ દરરોજ મને આવીને કહે કાલે તો રાતના કૃષ્ણ ભગવાનના મને દર્શન થયા આવી રીતે બંસરી વગાડતા હતા આજે શિવજીના દર્શન થયા અને બીજી દિવસે બે રોટલી માટે એવો ઝઘડો કરે એવી રાહ પાડે તો કે હું સમજી ગયો કેવા દર્શન તમારા થયા છે જે બે રોટલી માટે ઝઘડો કરે એના માટે લડાઈ ઝઘડો કરે એવી જાતનો જો સ્વભાવ જો ન હોય અને એટલો બધો લોભ રહી ગયો હોય જીવનમાં તો એ દર્શનની કોઈ કરતા કોઈ વેલ્યુ નથી એનું કોઈ મૂલ્ય નથી એ બધી મનની ભ્રમણા છે કેટલાય લોકોને કેટલી પ્રકારની ભ્રમણા થતી હોય કેટલાક લોકો તો આ હેલ્યુસિનેશન પ્રોન હોય થઈ જાય છે હેલ્યુસિનેશન પ્રોન એને કહેવાય છે એ પણ એક જાતની સાયકેટ્રિક એક સમસ્યા હોય છે કે એને વિવિધ જાતના દ્રશ્યો દેખાય કોઈક સાપ દેખાય ને કોઈકની કાંઈ દેખાય એવી જ રીતે કોઈકને બંસરીવાળા કૃષ્ણ દેખાતા હોય બની શકે છે તો એનું કોઈ મહત્વ નથી ઠીક છે એને સાપ દેખાય છે ને બદલે તમને સાપ વાળા શિવજી દેખાય છે તો બહુ સારું છે એટલું તમે સારા છો તમારા સારા સંસ્કાર છે પણ એની સાથે આધ્યાત્મિક પ્રગતિની કોઈ કરતા કોઈ જાતની નિસ્બત નથી જ્યાં સુધી આપણા જીવનમાં એનું પ્રતિફળ થયું નથી એટલા માટે જીવનમાં આપણે કેટલા લક્ષ્ય સુધી આગળ વધી ગયા છે જીવનના વિકાસમાં એ આધ્યાત્મિક વિકાસ એ ખાસ કરીને સ્થિત પ્રગતાના જે લક્ષણો છે સુખ દુઃખથી વિચલિત થયા વગર જે રહી શકે પૂર્ણતરે તો નહીં રહી શકીએ પણ વિચલિત નથી થતા થોડાક એનાથી અફેક્ટ તો થશું જ થોડીક તો અસર પડશે જ પણ પૂર્ણ તો વિચલિત નથી થઈ જતા ને તો આમ સમજવું જોઈએ કે આપણે ખરેખર આપણે આધ્યાત્મિક પ્રગતિ કરી રહ્યા છીએ એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આપણે આગળ વધી રહ્યા છીએ એક દિવસે આપણે આપણા લક્ષ્યને અવશ્ય પ્રાપ્ત કરીશું તો એ મનની શુદ્ધતા એ લાંબી પ્રક્રિયા છે એટલા માટે વાત કરી હતી અને જ્યારે વિભિન્ન પ્રકારના ધ્યાનોના કેટલા બધા પ્રકારો છે એની પણ ચર્ચા કરી વિભિન્ન ધર્મો પ્રમાણે વિભિન્ન સંપ્રદાયો પ્રમાણે આજકાલ પણ નવા પાછા ઘણા બધા પંથો નીકળ્યા છે એ બધા જ પંથો પ્રમાણે જૈન બુદ્ધિઝમ પ્રમાણે વિપક્ષના પ્રમાણે પશ્ચિમના પ્રમાણે બૌદ્ધ ધર્મ પ્રમાણે હિન્દુ ધર્મના વિભિન્ન વેદાંતના વિભિન્ન માર્ગો છે વૈષ્ણવ ધર્મ પ્રમાણે કેટલા પ્રકારના રૂપ ધ્યાન ગુણ ધ્યાન આ બધા ધ્યાનના વિભિન્ન પ્રકારોની ચર્ચા કરી હતી અને ઘણા લોકો કહે છે કે સ્વામીજી આપ ટેકનિકની વાત નથી કરતા તો જાણી કરીને ટેકનિકની વાત એટલા માટે નથી કરતા કે કઠોપરિષદમાં કહ્યું છે અંધે અંધેનૈવા નિયમાના યથાંધા એક આંધળો જો બીજા આંધળાને દોરે તો બંને જઈને કૂવામાં પડે એટલા માટે રામકૃષ્ણ મઠ મિશનના પ્રણાલી છે કે ફક્ત પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ મહારાજ અમારા ખૂબ આગળ વધેલા આધ્યાત્મિક રીતે જે લોકો ખરેખર ખૂબ આગળ વધેલા છે એ લોકો જ એકાગ્રતા ધ્યાનનો પ્રેક્ટિકલ એડવાઇસ આપી શકે વ્યવહારિક એ લોકોને સલાહ આપી શકે એ લોકો જ મંત્ર દીક્ષા આપી શકે પણ તેમ છતાં લોકોની ખૂબ ઈચ્છા હતી એકાગ્રતા ધ્યાનની ચર્ચા કરવાની એટલા માટે કરી રહ્યા છીએ તો એટલા માટે કરી રહ્યા છીએ કે એના જે બીજા બધા ટેકનિક સિવાયના બાકી બધા પેરામીટર્સ એના સિવાયના બાકી બધા જે વિભિન્ન પ્રકારની ચર્ચાઓ વિષયોની ચર્ચાઓ એ આપણે કરી શકીએ એની પ્રાથમિક ભૂમિકાઓની ચર્ચા આપણે કરી શકીએ પણ જ્યારે ટેકનિકની વાત આવે છે તો ટેકનિક ધ્યાન કેવી રીતે કરવું એ તો કોઈક વ્યક્તિગત માર્ગદર્શન લેવું પડે કોઈ ગુરુનું પોતપોતાના ગુરુ પાસેથી જે રીતે વ્યક્તિગત માર્ગદર્શન મળવું હોય એ જ રીતે ધ્યાનમાં આગળ વધવું જોઈએ કારણ કે ધ્યાનનો અર્થ છે પોતાના મન સાથે જજમવું એમાં અચેતન મન પણ છે અને એટલા માટે જો ધ્યાનમાં ઊંડા ઉતરવું હોય તો કોઈક વ્યક્તિગત માર્ગદર્શનની અત્યંત આવશ્યકતા હોય છે અને એટલા માટે એ પોત પોતાના ગુરુ જે કહે છે એ પ્રમાણે ધ્યાન કરવું જોઈએ પણ જે લોકો હજી ધ્યાન આવી રીતે નથી કર્યું શરૂ જે લોકોને હજી ગુરુ નથી મળ્યા એના માટેની થોડીક પ્રાથમિક વાતો એ આપણે કરી શકીએ તો શ્રી રામકૃષ્ણ જ્યોતના જૂન મહિનાના આ જે અંકમાં અત્યારે જે અંક પ્રકાશિત થયો છે ગઈકાલે એને અમે લોકો મોકલ્યો છે પોસ્ટ દ્વારા તો મળી જશે એમાં ધ્યાન તેની પદ્ધતિ પુસ્તકના થોડાક અંશો અમે આપી દીધા છે આની થોડીક ચર્ચા આપણે પહેલા કરી હતી પણ તેમ છતાં જ્યારે લોકોને એવી ઈચ્છા છે કે ભાઈ જે લોકોને હજી ગુરુ નથી મળ્યા તો ધ્યાન કેવી રીતે કરવું એના વિશે પણ થોડીક વાતો આપણે કરી જ છે પણ તેમ છતાં થોડીક એની ટેકનિક જો મળી જાય તો શરૂઆત માટે એના પછી તો પોતપોતાના ગુરુ પાસે મેળવવાનું છે પણ જે લોકો શરૂઆત કરવા માગે છે એના માટેના થોડાક ઇન્સ્ટ્રક્શન્સ બહુ સુંદર રીતે સ્વામી વિવેકાનંદે રાજયોગ પુસ્તકમાં આપ્યા છે એના થોડા અંશો ધ્યાનતાની પદ્ધતિમાં પુસ્તકમાં પ્રકાશિત થયા છે અને એ જ અમે શ્રી રામકૃષ્ણ જ્યોતના જૂન મહિનાના અંકમાં વિવેકવાણી એમાં પ્રકાશિત કર્યું છે એના થોડા અંશોનું વાંચન જ કરીશું તો એનાથી ખબર પડશે સ્વામી વિવેકાનંદ ધ્યાન વિશે શું કહેવા માંગે છે તો સ્વામી વિવેકાનંદ એ ઓથોરિટી છે કારણ કે પોતે ધ્યાનમાં આગળ વધેલા હતા ધ્યાન સિદ્ધ હતા જન્મથી ધ્યાન સિદ્ધ હતા એમને ધ્યાન ઉપર કહેવાનો અધિકાર છે એમની જ ભાષામાં આપણે વાત કરીએ તો સ્વામીજી કહે છે રોજ તમારે ઓછામાં ઓછો બે વાર તો ધ્યાનનો અભ્યાસ કરવો જ જોઈએ અને સારામાં સારો સમય સવારનો અને સાંજનો છે જ્યારે રાત્રિ વીતીને પ્રભાત થાય અને દિવસ આથમીને સંધ્યા થાય ત્યારે પ્રમાણમાં શાંત વાતાવરણ હોય છે વહેલું પ્રભાત અને શનિ સાંજ એ બે સમય શાંતિથી ભરેલા હોય છે એ સમયે તમારા શરીરમાં પણ શાંત રહેવાનું એક વલણ આવશે એ કુદરતી સ્થિતિનો લાભ ઉઠાવવો જોઈએ અને તે વખતે સાધનામાં બેસવું જોઈએ બહુ મહત્વની એ સલાહ છે સવાર અને સાંજ આ જ્યારે સંધિ સમય હોય છે ત્યારે વાતાવરણના વિભિન્ન વિશિષ્ટ પ્રકારના આધ્યાત્મિક તરંગો હોય છે શ્રી રામકૃષ્ણ કહેતા મારું મન ત્યારે વિરાટમાં લીન હોય છે ત્યારે સાધના કરવાથી વધુ પ્રગતિ થાય છે વધુ જલ્દી મન શાંત થઈ શકે છે વધુ સારો લાભ મળી શકે છે આમ તો ગમે ત્યારે કરી શકાય કે નાઇટ ડ્યુટી હોય તો શું કરે સવારના ત્યારે તો એમને હોસ્પિટલમાં કામ હોય અથવા બીજા કોઈ શિફ્ટ ડ્યુટીમાં હોય ઇન્ડસ્ટ્રીમાં હોય તો ન બની શકે તો અલગ વાત છે પણ જ્યાં સુધી બની શકે ત્યાં સુધી પણ કેટલાક લોકો એમ બહાનું આપે છે કે સવારના જે ઊંઘ આવે છે એટલી મીઠી નીંદર ક્યારેય નથી આવતી આ એ બહાનું નહીં ચાલે શિફ્ટ ડ્યુટી હોય કર્તવ્યકર્મ હોય તો અલગ વાત છે પણ કેટલાક લોકો કહે છે કે બાકી આખી રાતના જેટલી સરસ ઊંઘ નથી આવતી સવારના જે પરોડિયામાં જે ઊંઘ હોય છે એવી મીઠી નીંદર ક્યારેય નથી આવતી તો એ વાત સાચી છે પણ એ મીઠી નીંદરનો પણ ત્યાગ કરવો પડશે કેમ બ્રાહ્મ મુહૂર્તમાં એક વિશિષ્ટ પ્રકારના આંદોલન હોય છે અને એનો લાભ ઉઠાવવો જોઈએ બની શકે ત્યાં સુધી બ્રાહ્મ મુહૂર્તમાં સાધના કરવાથી ધ્યાનમાં ખૂબ જલ્દીથી પ્રગતિ થાય છે સ્વામી વિવેકાનંદ બેલુમઠમાં હતા એમણે નિયમ બનાવ્યો હતો સવારના ચાર વાગ્યામાં બધાએ સંન્યાસીઓ બ્રહ્મચારીઓ જેટલા છે અંતિવાસીઓ બધાએ મંદિરમાં આવશે ત્યારે જૂનું મંદિર હતું નવું મંદિર નહોતું બન્યું જૂના મંદિરમાં બેસવાનું સ્વામીજી પોતે આસન પર બેસશે અને બધા ત્યારે ધ્યાનમાં બેસવાનું અને જ્યાં સુધી સ્વામીજી ઉઠે નહીં ત્યાં સુધી કોઈ ઉઠવાનું નહીં અને સ્વામીજી ધ્યાન એટલે મિનિમમ બે કલાક એટલે બે કલાક સુધી બધાને બેસવાનું ધ્યાન કરવાનું સવારના થી છ કમ્પલસરી કદાચ કોઈ ન આવી શકે સવારના તો પછી એને તે દિવસે ત્યાંથી બેરુલ મઠમાંથી ભિક્ષા નહીં મળે આવો નિયમ કરવામાં આવ્યો સ્વામી વિવેકાનંદ નિયમ તો કર્યો કે બધા હવે આમાં એમના તો ગુરુભાઈ પણ હતા એ લોકો તો ધ્યાન સિદ્ધ હતા એ લોકોને આવી રીતે સવારના ઉઠીને ધ્યાન કરવું કોઈ જરૂરી નહોતું પણ આ તો બીજા લોકો બ્રહ્મચારીઓને પણ શિક્ષા દેવા માટે કે મોટા જો કરશે તો એ લોકોને પાલન કરવાની ઈચ્છા થશે નહીં તો કહેશે કે જ્યારે આ લોકો પણ અત્યારે પોતાની ઈચ્છા પ્રમાણે ધ્યાન કરે હું ઈચ્છા પ્રમાણે ધ્યાન કરતો એ શરૂઆતમાં મનને રાખવા માટે નિયમિત જીવન એ અત્યંત મહત્વનું છે જે આપણે પહેલા વાત કરી હતી રૂટીન બહુ જ મહત્વની વાત છે એ મનને નિગ્રહ કરવા માટે તો સ્વામી વિવેકાનંદો નિયમ કર્યો તો એમાં એમના ગુરુભાઈ હતા સ્વામી અદ્ભુતાનંદજી નામ જ અદભુત અદભુત હતા એટલે જ એમ નામ અદભુતાનંદજી રાખ્યું અદભુત આનંદજી જ્યાં નિયમ કરવામાં આવ્યો તો બીજે દિવસે સવારના પોટલું લઈ અને ગેટની બહાર નીકળ્યા હતા અરે ક્યાં જાય છે ક્યાં જાય છે સ્વામીજી કહ્યું ભાઈ તમે આ વિદેશથી પાછા ફર્યા છો નવા નવા નિયમ બધા બનાવો છો આ મને નહીં પરવડે મારું મને એવું નથી થઈ ગયું કે તમે બધા કીધું બસ ઘંટી વગાડી અને ધ્યાન કરવાનું શરૂ કીધું એટલે સધરું થઈ ગયું એ આ બધા નિયમ મને નહીં પાલવે સ્વામીજી અચ્છા ભાઈ તારા માટે નથી તું આવી જા પણ પછી તો એ બહાર જ રહેતા હતા સ્વામી અદભુતાનંદજી લાટુ મારા તો ધ્યાન સિદ્ધ હતા અને એ જયારે ધ્યાનમાં હતા તો તમારે બે કલાક પછી પાછું બંધ કરવું પડે એ બંધ ન થાય નતું ત્યાં કલકત્તામાં ચિત્તપુર રોડ ઉપર એ તો એમનું કઈ નક્કી નહીં ગમે ત્યારે તો રહેતા નહોતા કે ના ભાઈ મને તમારા નિયમ વગેરે નહીં એટલે બહાર નીકળી ગયા હતા ચિત્તપુર સ્ટેશન પર ત્યાં એક ટ્રેન ઉભી હતી એ ટ્રેનના ડબ્બામાં જોયું કે ભાઈ ક્યાંય જગ્યા સારી નથી ટ્રેનના ડબ્બામાં બેસીને ધ્યાન કરવા બેસી ગયા ટ્રેનમાં ધ્યાન કરવા એ ધ્યાન લાગી ગયું ક્યારે એન્જિન આવ્યું એ ડબ્બાને ઉપાડી અને બીજે ક્યાંય કેટલી દૂર સ્ટેશન પર વહી ગયું પછી ધ્યાનમાંથી જોયે છે તો બીજે ક્યાંક આવી ગયા છે કેટલી દૂર એટલે પછી પાછા ધ્યાનમાં બેઠા કે ક્યારેક ને ક્યારેક એન્જિન પાછું લાગશે ગંગાને કાંઠે ધ્યાન કરી રહ્યા છે પોટલીમાં ચણા અને બધું રાખતા આખો દિવસ બીજું કંઈ ખાવાનું નહીં થોડાક ચણા ભીજા ચણા રાખતા હતા ત્યાં ગંગાનું મોજું આવ્યું ચણાની પોટલી ઉપાડીને લઈ ગયું પોટલી ગાયબ જોયે તો પોટલી ગાયબ કે જાવા દો આજે ખાવાનું નથી નસીબમાં પાછા ધ્યાનમાં લલી થઈ ગયા થોડીક વાર પછી પાછી ગંગાની લહેરો આવી પાછી પોટલી ત્યાં મૂકી ગઈ પાછી લહેરો હોય ગઈ આશ્ચર્ય તો એ ઉતાર ચડાવ આવે છે જ્વાર ભાટે કહે છે પાછી પોટલી આવી ગઈ પછી ખાધું પાછા ધ્યાનમાં એક વાર એક નાવ જોઈ તે બે ત્યાં નાવ હતી એ નાવમાં બેસી ગયા બીજું પણ નાવમાં બેસી ગયા ક્યારે આ નાવ પાછી પોતાની મેળે ચાલવા માંડી ગઈ ગંગાને કેટલે દૂર પહોંચી ગઈ ત્યારે જોઈને પાછી એક કિનારે લાગી ત્યારે પાછા ઉતરી ગયા બીજા કિનારે ત્યાંથી પાછા ચાલીને પાછા કિનારે કિનાર્યા એટલે એમનું બધું અદભુત જ હતું ખાતું આખું એ અદભુત આનંદજી તો એ તો નીકળી ગયા બાકી બધા તો છે એમાં સ્વામી એક દિવસે સ્વામી પ્રેમાનંદજી મહારાજ બાબુરામ મહારાજ એમને આવતા મોડું થઈ ગયું ત્યાં એ ના આવી શકે સવારના એટલે પછી સ્વામી વિવેકાનંદ બોલાવ્યા કે જો ભાઈ આ નિયમ આપણે કર્યા છે આપણે પોતે નિયમનું પાલન નહીં કરતા બ્રહ્મચારીઓ ગઈકાલે જોઈન કર્યા છે એ લોકો કેમ કરશે એટલે સ્વામી પ્રેમાનંદજી તો ગડગડા થઈ ગયા કે છે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે હોય તમારે મને જે સજા કરવી એ તો કરો મારી ભૂલ થઈ ગઈ જ્યાં આ વાત સાંભળી કે તમારે જે સજા કરવી એ કરો સ્વામીજીના આંખમાંથી આંસુ નીકળી ગયા આ જોરથી ભેટી પડ્યા બાબુરામ તું આવી વાત કરે છે તું જેને ઠાકુર આટલા પ્રેમ કરતા હતા આટલું શુદ્ધ હૃદય હું તેને સજા આપી શકું કોઈ દિવસ નહીં કોઈ દિવસ નહીં એમ કં દળવા માંડી ગયા સ્વામી બ્રહ્માન મારે જોયું કે આ તો પરિસ્થિતિ એકદમ કાબુની બહાર જઈ રહી છે એટલે એમણે છૂટા પડ્યા સ્વામી બ્રહ્માન કે જો ભાઈ આમાં હવે સજા વગેરેની વાત નથી આ તો નિયમ બધા માટે રહ્યા છે એ નિયમ પ્રમાણે ચાલુ પડે નિયમ કરવામાં સારવાર ના થઈ તો ઠીક છે નિયમ પ્રમાણે આ આજે તમને ભિક્ષા નહીં મળે બસ એટલું જ બહારની ભિક્ષા લઈ લેવાની આમાં કોઈ સજા વગેરેની વાત નથી થતી સજાનો શબ્દ તમે સુકાર લાવો છો એ એક બહુ ટચિંગ સબ્જેક્ટ તો આવી રીતે એમને શાંત પાડ્યા હવે પ્રેમાનંદજીમાં તો પછી ત્યારે ભિક્ષા માટે નીકળી ગયા કારણ કે બેલુમઠમાં તો પ્રસાદ મળશે નહીં એટલે એ ભિક્ષા માટે નીકળ્યા સ્વામી વિવેકાનંદ એ કેવી રીતે જોઈ શકે મારો પોતાના ગુરુભાઈ એ ભિક્ષા નહીં લઈ હું કોઈ ક્યાં મોઢે છું એ પણ કલકત્તા નીકળી ગયા એ પોતે પણ ત્યાં ભિક્ષાકારો નીકળી ગયા પણ આવી રીતે એમણે લીડરશીપ ક્વોલિટીની વાત કરે છે કે પોતે કરે છે કે પોતે કરે છે કે પોતે કરે છે કે પોતે કરે છે કે વધારે કરશો તેમ તમને પોતાને વધુ ફાયદો થશે આખરે તમને જણાશે આખરે તમને જણાશે અત્યારે નહીં સ્વામીજીને ખબર છે કે આપણા મનમાં અત્યારે શું વિચાર થાય છે બીજાના સુખ શાંતિની ચિંતા હું શું કરું મારે મારું કરવું કે બીજાનું કરવું એનાથી મને શું લાભ એટલા માટે સ્વામીજી આપણા મનને સમજે છે એટલે કહે છે તમને આખરે સમજાશે ભલે અત્યારે નહીં સમજાય આખરે સમજાશે કે આપણને પોતાને તંદુરસ્ત બનાવવાનો સહેલામાં સહેલો રસ્તો બીજા નિરોગી રહે એવી ભાવના સેવવાનો છે અને પોતાની જાતને સુખી કરવાનો સહેલામાં સહેલો રસ્તો બીજાઓ સુખી થાય એ જોવાનો છે એ કર્યા પછી જેઓ ઈશ્વરમાં માનતા હોય તેમણે પ્રાર્થના કરવી સૌથી પહેલા તો બધાના કલ્યાણ માટે પ્રાર્થના કરવી બધાના કલ્યાણ માટે પ્રાર્થના કરવાથી એક સાયકોલોજીકલ ઇફેક્ટ થાય છે કેટલાક પૂછે છે બધા માટે તો પ્રાર્થના કરવાની પણ શું આપણે આપણને જેની સાથે નથી બનતું અણબનાવ જેની સાથે એના માટે પ્રાર્થના કરવી હા એના માટે પ્રાર્થના કરવી જોકે કેટલાક કે છે ભાઈ આમાં તો બહુ મુશ્કેલ પડશે પણ મુશ્કેલ ભલે પડે પણ થોડાક અભ્યાસ કર્યા પછી ધીરે ધીરે શક્ય બનશે અને એના માટે સ્વામીજી બહુ સુંદર વાત કરે છે

તો એ લોકોને ચીડવાની એટલી મજા આવે એમાં જો તિલક કર્યું હોય ટપકું કર્યું હોય ચોટલી હોય તો તો મજા જ આવી જાય એકદમ એની ચોટલી પકડી પકડીને મજા કરે ખૂબ મજા આવે લોકોને ખાસ કરીને ધર્મ ધર્મ તરફ ઢૈડા હોય અને જે લોકો સો કોલ્ડ પ્રેક્ટિકલ લોકો હોય સાંસારિક લોકો હોય એ લોકોને ઠેકલી ઉડાવવાની મજા આવે અને એ લોકો જો વધારે સંખ્યામાં અને આ એકલા હોય તો હજી વધારે મજા આવે તો આવી નાવમાં જઈ રહ્યા હતા બાકી બધા સંસારીઓ અવચમાં એક ભાઈ ભગત ખૂબ ઉડાડવાની શરૂ કરી આ ભાઈ ચૂપચાપ બેઠા છે હવે ખૂબ વધારે જયારે લોકો ઠેકડી ઉડાડવાનું શરૂ કરી છેવટે ભગવાનથી ન રહેવાયું ભગવાને દર્શન દીધા ભક્તને કે ભાઈ તું ચૂપચાપ બેઠો છે મારાથી હવે સહનત તારાથી સહન થાય છે મારાથી તારી ઠેકડી હવે સહનત થતી તું બોલ તું જે તું કહે હમણાં ને હમણાં નાવ પલટાવી દો આ બધાને ડૂબાડી દો અને તને બચાવી દો બોલ નાવ પલટાવી દઉં ભગવાન પૂછે છે ભક્તને ભગવાન કહે છે ભગવાન ભક્ત કહે છે ભગવાન જો તમારે પલટાવવી જોઈએ તો નાવની નહીં પલટાવ તો એની બુદ્ધિને પલટાવી દો કે આ બિચારા મશ્કરી કરે છે કારણ કે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એને ખબર નથી શું કહી રહ્યા છે શું બોલી રહ્યા છે એને ભાન નથી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એને બુદ્ધિને પલટાવી દો તો વધુ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો આખી નાખી નાવ પલટાવવાની શું જરૂર છે બુદ્ધિ પલટાવી દીધો તો એ જે ભક્ત એવી રીતે વાત કરે જે લોકો નિંદા કરે છે નિંદે ચાહે સંસાર સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ દેવ બેઠા હતા સ્વામી વિવેકાનંદ ત્યારે નરેન્દ્રનાથ દત્ત કોલેજના વિદ્યાર્થી બીજા બધા વિદ્યાર્થીઓ છે અને શ્રી રામકૃષ્ણ પૂછે છે અચ્છા નરેન તને એક વાત પૂછું જો માન લો સંસારી લોકો તો હંમેશા એ લોકોની આદત જ હોય કે કેટલાક લોકો જો ભગવાન નામ લે ધ્યાનનો અભ્યાસ કરે કે આવી રીતે આધ્યાત્મિક સાધના કરે તો એ લોકોની બુ ઠેકડી ઉડાડે જો તારી કોઈ ઠેકડી ઉડાડશે તો શું કરીશ કે હું તો એમ સમજીશ કૂતરા ભસ ભસ કરે છે અરે એટલે દૂર નહીં એટલે દૂર નહીં હાથી ચલે બાજાર મેં કુત્તા ભોકે હજાર સાધુનો કોઈ દુર્ભાવ દુર્ભાવ નહીં નિંદે ચાહે સંસાર નિંદે ચાહે સંસાર ભલે નિંદા કરે વાત સાધુ સાધુ જે જણ હોય એ લોકોને એની કોઈ અસર નથી પડતી એ સમજે કે હવે હાથી જયારે જાય ત્યારે કુતરા કૂતરાની આદત જ ભસબ કરો નહીં હાથી એની જુએ પણ નહીં તો નરેન્દ્રનાથ કે છે હું એમ કરું સ્વામી શ્રી રામ કે અરે એટલે દૂર સુધી એટલે એકદમ કૂતરાની માનવાના એ લોકોને મજાકમાં કહે છે તો સ્વામી વિવેકાનંદ કહે છે કે જે લોકો તમારી નિંદા કરે છે તમને ગાળ આપે છે તો એ લોકો શું કરી રહ્યા છે એ લોકો તમારો મહાન ઉપકાર કરી રહ્યા છે બ્લેસ ધ મેન વેન દે રિવાઈવ યુ થિંક હાઉ મચ ગુડ દે આર ડુગુ યુ બાય ઓબ્લિટ્રેટિંગ યોર રાસ્કલ ઇગો દરેકે દરેક મનુષ્યની અંદર એક રાસ્કલ છે બેઠેલો છે જેમ આત્મા છે દરેક મનુષ્યની અંદર એવી જ રીતે એક બીજો એક રાસ્કલ પણ બેઠેલો છે એ રાસ્કલ છે ઈગો અહંકાર એ અહંકાર આપણને હંમેશા આધ્યાત્મિક પ્રગતિમાં રોકે છે હમ જાણતા નથી હું કોણ છું આજે અહંકાર એ અહંકાર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તમે ઈશ્વરને શરણાગત નહીં થઈ શકો હું વળી શરણાગત થો માનતો નથી વળી શરણાગતિની વાત ક્યાંથી આવી ઈશ્વરનું પહેલા અસ્તિત્વ તો તમે સિદ્ધ કરો પુરાવો તો આપો આવી રીતે એ અહંકાર અને એ કોણ છે મને કહેવા વાળો હું એની પાસે ઇન્સ્ટ્રક્શન લેવા શું જાઉં અરે હું કોણ છું એને એ કોણ છે આવી રીતે જે હું આ અહંકાર એ આપણી આધ્યાત્મિક સાધનામાં સૌથી મોટા મોટું બાધક તત્વ આજ અજ્ઞાનનો શ્રી રામ કૃષ્ણ મોરીલે બે જંજાલ હું અને મારું આ જે દૂર થઈ ગયું તો તો પછી આત્મદર્શન કરવામાં બીજું કંઈક બાકી રહેતું કારણ કે આત્મા તો છે જ એ તો સ્વયં પ્રકાશમાન છે એની જ્યોતિથી તો બાકી બધું પ્રકાશમાન થાય છે ન તત્ર સૂર્યો ભાતી ન ચંદ્ર તારકમ નિમા વિદ્યુત ભાંતિ કુતોયમ અગ્નિ તો કહે છે કે એ ત્યાં તો અગ્નિની શું પ્રકાશમાન થાય એના જ ભાષા એની જ્યોતિ તો છે એ જે પ્રકાશ એ તો વિરાજમાન છે જ પણ આ પડદો આમી આમાર મોરી ઘૂસી બે હું અને મારું આનો પડદો છે આ જે રૂપી પડદો અજ્ઞાનનો પડદો નથી દૂર થયો ત્યાં સુધી જ આત્મદર્શન નથી થયું તો આ અહંકારનો પડદો દૂર કરવામાં તમને સામેવાળી વ્યક્તિ સહાયરૂપ થઈ રહી છે કારણ કે જ્યારે તમારી નિંદા કરે ત્યારે અહંકાર ઉપર ચોટ મારે છે અહંકાર ઉપર આઘાત મારે છે તો તમારે તે એને એના એના ઉપર એના તમે આભારી થવું જોઈએ કે તમારો ઉપકાર કરી રહ્યો છે તો એના માટે તમે પ્રાર્થના કરો સ્વામી વિવેકાનંદ કહે છે બધા માટે પ્રાર્થના કરો અને એ પ્રાર્થનાનું કાઉન્ટર ઇફેક્ટ એટલું સુંદર થાય છે એ વાત આપણે કરી હતી ધી ઇન્ચ્યુન વિથ ધ ઇન્ફિનિટ રાલ્ફ ની પુસ્તક છે એમાં એ ઇન્સિડન્ટ આપેલું હતું કે બે બહેનો હતી એ મોટી બેનને રિમેટીઝમ થઈ ગયું પગમાં રિમેટીઝમ થઈ ગયું તો એને કારણે ચાલી ના શકે ખૂબ તકલીફ થાય ઘણા ડોક્ટર્સને બતાવ્યા કોઈ પણ રીતે ઠીક નથી થતું છેવટે એક વાતની બીમારી થઈ ગઈ છેવટે એક સાયકોલોજીસ્ટ પાસે ગયા સાયકોલોજીસ્ટે બધી સાયકોનાલિસિસ કરી અને પછી જોયું કે હા પ્રોબ્લેમ શું છે સમસ્યા શું છે કે એના મનમાં ગાંઠ બંધાઈ ગયા છે એ ગાંઠ આ પગની ગાંઠ બની ગઈ છે અને એ મનની ગાંઠ છે એની બેન સાથેનો ઝઘડો દૂર એની સાથે નોન બનાવો તો કે છે કે જુઓ આ સમસ્યા છે તમે જો તમારે આ વાતના દર્દમાંથી દૂર થવું તમારે વાતનો દર્દ દૂર કરવો હોય તો તમારી બેનને માફ કરી દો મારી બેનને માફ કરી દો કદાપ નહીં એ ક્યારે નહીં બને તો બસ તો કે ઠીક છે તમારું આ વાત પણ ક્યારે દૂર નહીં થાય પાછી વહી ગઈ ફરી પાછા ઘણા બધા ઉપચાર કર્યા ક્યાંય ઠીક નથી થતું ફરી પાછા સાયકોલોજીસ્ટ પાસે આવી કે મેં તો તમે પેરેથી કીધું તમારા માટે એક જ છે તમારી બેનને માફ કરી દીધું હૃદય માફ કરી દો ગમે તેમ કરીને ખૂબ કમ અને ભગવાન પાસે પ્રાર્થના કરી આશ્ચર્ય જ્યાં એણે પોતાની બેન માટે ખરા રીતે પ્રાર્થના કરવાનો પ્રયત્ન કર્યો એના કલ્યાણ માટે બીજે દિવસે એની બેન હાજર જે બેન કોઈ દિવસ કીધું તારા ઘરનું પાણી નીકળું તારા ઘરમાં પગ નહીં મૂકું એ જ બેન સામેથી હાજર અને પછી બંને બહેનો ભેટી પડી અને પાછો પ્રેમ શરૂ થઈ ગયો આનો અહંકાર પણ દૂર આનો પણ અહંકાર દૂર અને થોડાક દિવસમાં આનું રિમ્યોટિઝમ ગાયબ આ ઇન્સિડેન્ટ ત્યાં કોર્ટ કરેલો છે સાચી બનેલી ઘટના તો કહેવાય તો જે શરીર અને મનનો જે બંનેનો સંબંધ પણ બતાવ્યો છે અને આ જે સ્વામી વિવેકાનંદ અહીંયા અત્યંત મહત્વપૂર્ણ એક ઇન્સ્ટ્રક્શન આપે છે કે બધા માટે પ્રાર્થના કરો એ પ્રાર્થના કરવાથી શરૂઆતમાં ધ્યાનમાં જે વિવિધ પ્રકારની ગ્રંથિઓ બંધાઈ ગઈ છે ઘૃણાના વિચારો છે દ્વેષના વિચારો છે ક્રોધના વિચારો છે ઘણા બધા વિચારો કેટલા બધા વ્યક્તિઓ કેટલી બધી વ્યક્તિઓ વિશેના કેટલા બધા જાતના વિચારો એ અંદરમાં પડેલા છે બધા માટે પ્રાર્થના કરવાથી ઇન જનરલ જો સ્પેસિફિક પ્રાર્થના ન કરી શકો કે ભાઈ આને મારા મારા માટે કટુ વચન કીધું છે તો એના માટે વિશેષ પ્રાર્થના કરવું કદાચ જો અત્યારે તમારા માટે શક્ય ન હોય તો એટલું તો કરવાનું કે બધાએ ભગવાન બધાનું કલ્યાણ થયું માઇનસ ઝીરો આપણે જયારે કરીએ છીએ પ્રાર્થના તો કરીએ તો છીએ હે ભગવાન બધાનું કલ્યાણ થયું માઇનસ સો એણસો સો એણસો સો એણસો આ સિવાય બાકી બધાનું કલ્યાણ કરજો એનું તો હું અકલ્યાણ માટે હું તાંત્રિક વિધિ કરું છું ગમે તે મને મારે ખતમ કરવો છે એનું તો મારે અકલ્યાણ જ કરવું છે તો એના કલ્યાણ માટે હું પ્રાર્થના કેવી રીતે કરું હું આટલું બધું મહેનત કરું છું કે એને મારી નાખવા માટે અરે હું તો સાધના જ પડે એટલા માટે કરું છું ધ્યાન નહીં કે જેથી તાંત્રિક વિધિ કરીને એને મારી નાખું અને તમે કહો શરૂઆતમાં જ એના માટે પ્રાર્થના કરું બની જ નહીં શકે અશક્ય એવા લોકો માટે આ નથી આ જે આપણે અત્યારે વાત કરીએ છીએ જે લોકો કોઈકને મારી નાખવા માટે કે નેગેટિવ થિંકિંગ માટે કે નેગેટિવ ઉપચારો માટે કે વિવિધ પ્રકારના ચમત્કારો માટે આવા બધા માટે જે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરી રહ્યા છે એની વાત આપણે નથી કર્યા જે લોકો પરમપદની પ્રાપ્તિ માટે પ્રયત્નો કરી રહ્યા છે પરમ શાંતિની પ્રાપ્ત કરવી છે શાશ્વત સુખ શાશ્વ શાંતિની પ્રાપ્તિ કરવી છે દૈનિક જીવનમાં સુખ શાંતિની સાથે સાથે એ પરમપદને પ્રાપ્ત કરવું છે અને એના માટે થઈને ધ્યાન અભ્યાસ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે એમના માટે આ ઇન્સ્ટ્રક્શન છે કે શરૂઆતમાં બધા માટે પ્રાર્થના કરો અને દરેકે દરેક મનુષ્યમાં તો એ જ રહેલા છે ઈશ્વર સરુભૂતા નામ વૃદ્ધેશ અર્જુન તિષ્ઠ હતી બ્રાહ્મ્યા સ્વરૂભૂતાની માયા દરેકે દરેક મનુષ્યની અંદર એ આત્મા રહેલો છે ઈશ્વર સરુભૂતાના વૃદ્ધેશ અર્જુન તિષ્ઠતી સાથે સાથે ઈશાવાસ્ય નિદમ સર્વમ યતકીન જગત આમ જગત ઈશાવાસ વાત છે સર્વમ ખલવિદમ બ્રહ્મ દરેક જગ્યાએ એ જ બ્રહ્મ છે દરેકે દરેક મનુષ્યમાં ઈશ્વર છે તો પછી એ બધાના અંદરના રહેલા ઈશ્વરને આપણે પ્રાર્થના કરશું તો એનાથી આપણા ધ્યાન માટેની તૈયારી થશે બીજી ઘણી બધી વાતો એ રહી ગઈ કે બીજા પહેલો પાઠ શરૂ કરવો પોતાને સીઆઈડી ઓફિસર તરીકે કેવી રીતે પોતાના મનને વાચ કરવું એની પણ વાત સ્વામીજી કરે છે દલીલોમાં ન જવું ફક્ત સેલ્ફ સોલ જે લોકોએ લખી એ લોકોએ પુસ્તક એવા જ પુસ્તકો વાંચવા એ બધી પણ વાત હતી અને આપણે જે વાત કરી હતી કે આસક્તિ જ્યાં સુધી હશે ત્યાં સુધી આપણે આસક્તિ રૂપી લંગર જ્યાં સુધી દૂર નહીં કરીએ ત્યાં સુધી આપણી એકાગ્રવ એક આગળ એક ઇંચ પણ નહીં આગળ વધે તો એ આસક્તિ કેવી રીતે દૂર કરવી એની પણ ચર્ચા આજે રહી ગઈ અને પછી આ એ આસક્તિ કેવી રીતે દૂર થઈ શકે એના વિભિન્ન ઉપાયો તો એ બધી ચર્ચા આજે નહીં કરી શકીએ તો આપણે જે વાત કરીએ તે દરેક જગ્યાએ જે જો કોઈ છે સો તું હે દરેક જગ્યાએ ઈશ્વર છે એ માટેનું જે ભજન જે સ્વામી વિવેકાનંદ ખાસ કરીને ગાતા શ્રી રામકૃષ્ણ સંભળાવતા આટલો ઉચ્ચ ભાવ જેમાં રહેલો છે એ ભજન પર ધ્યાન કરી કરીને આપણે આજની ચર્ચા સમાપ્ત કરીશું આવતા શનિવારે આ જે ચર્ચા આજે રહી ગઈ એને આગળ ધપાવીશું અસતો મા સદગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ 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 એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે એકસો ને પચાસ ચર્ચાઓ કરી છે અને તેમાં આપણે જોયું છે કે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં સફળતા મેળવવા માટે આ મનની એકાગ્રતા કેટલી મહત્વની છે દૈનિક જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવા માટે તેમજ પરમપદની પ્રાપ્તિ માટે ધ્યાનનું કેટલું મહત્વ છે એકાગ્રતા અને ધ્યાન કેવી રીતે આજે વિભિન્ન ક્ષેત્રોમાં મહત્વના બની રહ્યા છે શૈક્ષણિક ક્ષેત્રોમાં પણ વિભિન્ન શૈક્ષણિક સંસ્થાઓમાં દેશમાં અને વિદેશમાં એકાગ્રતા અને ધ્યાન એ કમ્પલસરી સબ્જેક્ટ પણ બની રહ્યો છે વિભિન્ન મેનેજમેન્ટના ક્ષેત્રમાં પણ મેનેજમેન્ટના ક્ષેત્રમાં સંકળાયેલ ઘણી સંસ્થાઓમાં ઘણી કંપનીઓમાં ધ્યાન એ એમનો એક વિષય હોય છે જેનાથી તેઓ પોતાના દિવસની શરૂઆત કરે છે સ્ટ્રેસ મેનેજમેન્ટ એક મહત્વનો વિષય એમાં પણ ધ્યાનનું મહત્વ એ લોકોને સમજાઈ રહ્યું છે સ્ટ્રેસ મનમાં જે સ્ટ્રેસની ઉત્પત્તિ થાય જે દબાણ પડે છે મન પર માનસિક દબાણ એ જ્યારે એક સીમાને લાંગી જાય ત્યારે એને સ્ટ્રેસ કહે છે અને માનસિક આઘાતો મન પર લાગે ત્યારે સ્ટ્રેસ જ્યારે વધી જાય એ સ્ટ્રેસથી પછી ઘણી બધી જાતના માનસિક અને શારીરિક રોગો લાગુ પડે છે વિશેષ કરીને જે એક્ઝિક્યુટિવ્સ જે લોકો કંપનીમાં ઊંચા હોદ્દા પર છે તેમને આ સ્ટ્રેસ વધુ લાગુ પડે છે એમના પર વધારે દબાણ હોય છે માનસિક અને તેને કારણે આ સ્ટ્રેસ મેનેજમેન્ટ મહત્વનું બની રહ્યું છે સાધારણ રીતે આપણા દેહમાં જે રક્તનો ચાપ હોય છે એમાંનું વીસ ટકા રક્ત એ ચાપ એનું પ્રેશર હોય છે બ્રેઇનમાં આપણા મગજમાં મગજમાં જે લોહી વહે છે રક્ત વહે છે એ સમસ્ત લોહીનું વીસ ટકા વહે છે પણ જ્યારે આ બ્રેઇનમાં આ મગજમાં સ્ટ્રેસ પડે છે કોઈ પણ જાતનું માનસિક દબાણ પડે છે ત્યારે એના માટે રક્તની આવશ્યકતા વધી જાય છે હવે આ રક્ત લાવવું ક્યાંથી તો ત્યારે એના પાસે ત્રણ સોર્સેસ હોય છે બ્રેઇનને તો બચાવવું પડે એટલા માટે રક્ત લઈ જ લે છે પોતે ગમે ત્યાંથી લઈ લે છે એ રક્ત કાં તો લે છે પેટમાંથી જઠરમાંથી અથવા તો હૃદયમાંથી હાર્ટમાંથી અથવા તો બીજા કોઈ ભાગમાંથી તો જ્યારે હૃદયમાંથી વધારેમાં વધારે રક્ત દરરોજ ખેંચે છે મગજ સ્ટ્રેસને કારણે ત્યારે હૃદયમાં આ પ્રેશર ઓછું થાય છે અને પછી હાર્ટ અટેક અથવા તો બ્લડ પ્રેશરની બીમારી આવે છે હૃદયની હૃદય રોગ લાગુ પડે છે અથવા તો રક્તચાપ વધી જાય છે અથવા તો જો જઠરમાંથી એ રક્ત ખેંચાતું હોય તો પછી જઠરથી સંબંધિત રોગો પેપ્ટી કલ્સર અથવા બીજી જાતના રોગો લાગુ પડે છે તો આ સ્ટ્રેસ મેનેજમેન્ટ ત્યાંથી એ લોકો જોયું કે જ્યારે આ સ્ટ્રેસ વધુ પડે છે ત્યારે આ વિભિન્ન પ્રકારના માનસિક રોગો પહેલા દેખા દે છે અને એને કારણે શરીર પર એની અસર પડે છે કારણ કે એ રક્ત ત્યાંથી જાય છે અને મોટા ભાગના શારીરિક રોગો આજકાલ હવે સાયકોસોમેટિક ડિઝીઝ તરીકે ઓળખાય છે એટલે કે જે રોગો શરીર સાથે નહીં પણ મન સાથે સંકળાયેલા છે એવી જાતના રોગો અને એટલા જ માટે એ મેડિકલ સાયન્સમાં પણ હવે હોલિસ્ટિક્સ મેડિસિન હોલિસ્ટિક મેડિકલ સાયન્સ એવી જાતનો એક નવો વિષય ઉતર્યો છે કે જ્યાં તેઓ ફક્ત શરીરને દવા દેવાથી શરીરને દવા દઈને સારું કરવાનું નહીં પણ સાથે સાથે મનને પણ સારું કરવું જોઈએ એક હોલિસ્ટિક એપ્રોચ એક કમ્પ્લીટ એપ્રોચ એક આખો સમસ્ત શરીર અને મન બંનેને સાંકળી લઈને એવી જાતની દવાની પદ્ધતિ સારવારની પદ્ધતિ એ લોકો ગોતી શોધી રહ્યા છે આવી રીતે વિભિન્ન પ્રકારના એક્સપેરિમેન્ટ્સ પ્રયોગો ચાલી રહ્યા છે મેડિકલ સાયન્સમાં મેનેજમેન્ટના ક્ષેત્રે એનું એપ્લિકેશન કેવી રીતે થઈ શકે એના માટેના એક્સપેરિમેન્ટ્સ વિભિન્ન કંપનીઓમાં ચાલી રહ્યા છે યોગ અને ધ્યાન એ એક અત્યંત મહત્વનો વિષય પ્રયોગ માટે તેમજ એપ્લિકેશન માટે બની રહ્યો છે દેશ અને વિદેશમાં અને આપણે કહ્યું હતું કે ફક્ત આ શારીરિક અને માનસિક રોગોથી જ દૂર કરવા માટે જ ફક્ત નહીં ફક્ત માનસિક શાંતિ પ્રાપ્ત કરવા માટે જ નહીં ફક્ત બ્લડ પ્રેશર ઓછું કરવા માટે જ નહીં પણ આપણે જે ધ્યાનનો અભ્યાસ કરી રહ્યા છીએ એનો એક મુખ્ય ઉદ્દેશ છે પરમપદની પ્રાપ્તિ પરમ શાંતિની પ્રાપ્તિ પણ સાથે સાથે આ જે લાભો છે એ આપણને આટકતી રીતે મળશે જ બંને પ્રકારના લાભો મળશે પણ એ માટે એ ધ્યાનનો અભ્યાસ કરવા માટે આપણે ધૈર્યપૂર્વક આગળ વધવું પડશે નૈ સત્કાર્યો સેવિતો દૃઢભૂમિ સતુ દીર્ઘ કાલે પતંજલિ યોગ સૂત્રમાં કહે છે પતંજલિ મહર્ષિ પતંજલિ એ કઈ મૂરખ નહોતા સાવ બેવકૂફ નહોતા એમણે પોતે મહાન એક્સપેરિમેન્ટ્સ કર્યા હતા એ મહાન મહર્ષિ પતંજલિ જેવા પતંજલિ કહે છે સતુ દીર્ઘકાલેન દીર્ઘકાળ સુધી એનો અભ્યાસ કરવો પડશે એ પરમપદી પ્રાપ્તિ માટે અને આજકાલના બે ચાર દિવસ અથવા બે ચાર કલાક સુધી ફક્ત ધ્યાન ધ્યાન કરી લીધા પછી તરત જ કહેવા માંડે છે કે મને ઇન્સ્ટન્ટ સમાધિ મળી ગઈ છે અને તમને પણ હું અપાવી શકું છું તમને પણ અપાવી શકું છું એ ત્યાં સુધીના પણ એ લોકો કહે છે સતુ દીર્ઘકાલીન દીર્ઘકાળ સુધી એ બધી વાહિયાતવાદ છે તો સ્વામી વિવેકાનંદ પણ અન્ય કહે છે આપણે દીર્ઘકાળ સુધી અભ્યાસ કરવા માટે તત્પર રહેવું પડશે કલાકો સુધી દિવસો સુધી વર્ષો સુધી જન્મો જન્મો સુધી તૈયાર રહેવું પડશે પણ એ તે ગભરાવાનું નથી ધૈર્યપૂર્વક આગળ વધવું પડશે પણ હા એટલી વાત છે વી શેલ મૂવ ઇંચ બાય ઇંચ વી શેલ ધ ગ્રાઉન્ડ ઇંચ બાય ઇંચ આ યુદ્ધભૂમિમાં ભૂમિમાં આપણે ઇંચ ઇંચ તસું તસું કરીને આગળ વધશું પણ દૃઢ નિશ્ચય કરીને આગળ અવશ્ય વધશું આપણે પાછું નથી જવાનું રોકી આપણે પોતાને રોકવાનું નથી ક્યાંય રોકી જવાનું નથી ચાલતા અટકી જવાનું નથી આગળ વધતા રહેવાનું છે કેમ કારણ કે સ્વલ્પ ધર્મ છે ત્રાય તે મહત્વ એ નાનકડું સરખો પણ જે પ્રયત્ન એ ક્યારે વિફળ જતો નથી એનું ફળ ક્યારે ને ક્યારે મળશે એટલા માટે આપણે દીર્ઘકાળની અભ્યાસ માટેની તૈયારી રાખીએ અભ્યાસ વૈરાગ્યા તન નિરોધ તો એ નિરોધ માટે મનના નિરોધ માટે મનના મનની એકાગ્રતા માટે ધ્યાનમાં આગળ વધવા માટે આ બે ઉપાયો જે કહ્યા જે ઉપાયો પતંજલિ કહે છે એ જ ઉપાયો ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યા અભ્યાસ અભ્યાસ એનું તું કૌન્યઈએ હતે અને અભ્યાસની વાત આપણે કરી કે એ નિયમિત અભ્યાસ કરવો પડશે અને સાથે સાથે વૈરાગ્ય એટલે આપણે કહ્યું હતું અનાસક્તિ એ અનાસક્તિની વિશેષ ચર્ચા આપણે હજી નથી કરી એ કરશું સમય મળશે ત્યારે પણ આ બે મુખ્ય ઉપાયો કહ્યા ધ્યાનના વિભિન્ન પ્રકારોની આપણે વાત કરી જૈન ધર્મ પ્રમાણે બૌદ્ધ ધન પ્રમાણે વિપશ્યના જૈન ધન પ્રમાણે પશ્યના સેઝન વિધિ જાપાનમાં જે કે છે અને એવી જ રીતે આપણા હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ગુણ ધ્યાન રૂપ ધ્યાન નિરાકાર નિર્ગુણ નિરાકારનું ધ્યાન કે સગુણ સાકારનું ધ્યાન આ વિભિન્ન પ્રકારના ધ્યાનોની આપણે ચર્ચા કરી હતી લીલા ચિંતન આ વિભિન્ન પ્રકારના ધ્યાનોની આપણે ચર્ચા કરી હતી અને આપણે કહ્યું હતું કે જે લોકો ધ્યાનનો ઊંડો અભ્યાસ કરવા માગે છે તે લોકોએ વ્યક્તિગત રીતે કોઈ પાસેથી ધ્યાન શીખવું પડે અને પોતાના સદગુરુ પાસેથી વ્યક્તિગત રીતે જે માર્ગદર્શન મેળવવી હોય એ જ પ્રમાણે ધ્યાનના માર્ગમાં આગળ વધુ હિતાવહ છે અને એકવાર સદગુરુ પાસેથી ચકાસણી કરીને સદગુરુ કરવા જોઈએ અને એકવાર સદગુરુ મળી ગયા પછી જે પ્રમાણે સદ્ગુરુ કહે છે એ પ્રમાણે જ એમાં જરાય મિનમેક કર્યા વગર એ પ્રમાણે ધ્યાનનો અભ્યાસ કરવો પડશે અને ચારે તરફ ફાંફા મારવા બંધ કરવા પડશે જ્યાં સુધી સદગુરુ નથી મળ્યા ત્યાં સુધી પણ એવી પુસ્તકોમાંથી આપણે થોડીક બાતમી થોડીક માહિતી થોડું માર્ગદર્શન મેળવી શકીએ અને એટલા જ આપણે કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદ જેઓ જન્મથી જ ધ્યાન સિદ્ધ હતા એમનું પુસ્તક ધ્યાન તેની પદ્ધતિ એના થોડાક અંશો આપણે વાંચવાનું શરૂ કર્યું હતું કે જે લોકો શરૂઆત કરવા માંગે છે હજી શરૂઆત કરી નથી હજી એમને સદગુરુ મળ્યા નથી તો એના માટે થઈને થોડાક ઇન્સ્ટ્રક્શન્સ જે કહે છે કે ઠીક છે હજી સદગુરુ મળશે ત્યારે તેમની પાસેથી ધ્યાનમાં ધ્યાનનો અભ્યાસ શીખી લેશું ઊંડા ઉતરશું પણ ત્યાં સુધી એક શરૂઆત કરવા માટે થઈને આપણે કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદ ધ્યાન તેની પદ્ધતિમાં જે થોડા ઇન્સ્ટ્રક્શન આપ્યા છે એ આપણે વાંચવાનો પ્રારંભ કર્યો હતો એમાં કહે છે સ્વામી વિવેકાનંદે પ્રથમ તો જણાવ્યું કે ધ્યાન માટેનો સમય છે સર્વશ્રેષ્ઠ સમય છે સવારનો પરોઢિયાનો મુહૂર્તનો અને સાંજનો અને આમ સવાર સાંજ ઓછામાં ઓછો બે વાર તો આ નિયમિત ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ અને સાથે સાથે એમણે કહ્યું હતું કે આ નિયમિતતા અત્યંત મહત્વની છે અને બાળકોની વાત એમણે કરી હતી ત્યાં ભારતમાં બાળકોને ખાવાનું દેવામાં નથી આવતું કે જ્યાં સુધી ધ્યાનનો અભ્યાસ નથી થયો ત્યાં સુધી કંઈ ખાવા નહીં મળે તો ભૂખને કારણે જ તે લોકો આફેડા એ ધ્યાનમાં લાગી જાય છે પછી એમણે કહ્યું કે આવી રીતે ધ્યાનમાં બેઠા પછી સૌથી પહેલા શું કરવું ઉઠી તો ગયા બ્રાહ્મ મુહૂર્તમાં ગમે તેમ કરીને અને હાથ મોઢું ધોઈ અને શુદ્ધ વસ્ત્રો પહેરી અને સ્વામી વિવેકાનંદ અન્ય જગ્યાએ પણ રાજયોગમાં કહ્યું છે કે એક અલગ ઓરડો રાખો જો બની શકે તો ધ્યાન માટે એક અલગ ઓરડો રાખો પવિત્ર વાતાવરણ ધ્યાનને પવિત્ર અને શાંત વાતાવરણ એ ધ્યાન કરવામાં અત્યંત સહાયરૂપ નીવડે છે કા જો તમારે ઘરે ન હોય એવો ઓરડો તો કોઈક એવી જગ્યાએ ધ્યાન કરો કોઈ મંદિરમાં પવિત્ર વાતાવરણ હોય ત્યાં તમે જઈ શકો અથવા તો ઘરમાં એક અલગ ઓરડો ન કરી શકો તો એક ખૂણામાં એવી જાતનો એક ખૂણો બનાવો કે જ્યાં એક ખૂણાનું પાર્ટિશન કરીને કે ત્યાં આવી રીતનું એક વાતાવરણ ઉત્પન્ન થાય ધીરે ધીરે તો આવી રીતે એક સારી જગ્યા પર ધ્યાન કરવાનો પ્રારંભ કર્યો તો શરૂઆતમાં શું કરવું બેઠા તો બેઠા તો શરૂઆતમાં તો કહે છે ટટ્ટાર થઈને બેસવાનું એટલા માટે કે આપણે બાકી બધું તમારે જે આસનમાં બેસવું હોય પદ્માસનમાં બેસવું પદ્માસનમાં બેસો સુખાસનમાં બેસો ખુરશી પર બેસીને પણ બેસી શકો છો કંઈ વાંધો નહીં પણ મુખ્ય વાત છે કે ટટાર બેસવું પડે આપણી કરોડરજ્જુ એ સીધી હોવી જોઈએ કેમ એટલા માટે કે આ જે નાળીઓ છે ઈળા પિંગલા અને સુષુમના ત્રણ પ્રકારની નાળીઓ છે એમ કહે છે યોગ સૂત્રની ભાષામાં તો જે સુષુમના નાળી છે મૂલાધારથી સહસ્રાર સુધી જાય છે અને વિભિન્ન જે ચક્રો આવેલા છે યોગીઓએ કલ્પેલા ચક્રો મૂલાધાર સ્વાદિષ્ઠાન અને પછી એ બીજા બધા ચક્રોમાં થઈને છેવટે સહસ્તારમાં પહોંચે છે ત્યારે સમાધિ અવસ્થા પ્રાપ્ત થાય છે તો એ મૂલાધાર એ જે મૂલાધારથી થઈને સહસ્તારમાં જે જાય સુષુમના પથમાંથી જે કુંડલીની શક્તિ પ્રવાહિત થાય એ કરોડરજ્જુમાંથી થઈને જાય છે અને એટલા માટે કરોડરજ્જુ સીધી હોવી જોઈએ આ એક જ નિયમ છે હવે એવી રીતે બેસી પણ ગયા હવે શું કરવાનું તો કહે છે સ્વામીજી કે સૌથી પહેલા પ્રાર્થના કરો મનમાં બોલે જાઓ બધા માનવી સુખી થાવો બધા માનવી શાંતિ પામો બધા માનવીઓનું કલ્યાણ થાઓ એ પ્રમાણે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ એમ ચારે દિશાઓમાં એ ભાવના પ્રવાહ મોકલો એ ભાવના તમે જેમ વધારે કરશો તેમ તમને પોતાને વધુ ફાયદો થશે આખરે તમને જણાશે કે આપણને પોતાને તંદુરસ્ત બનાવવાનો સહેલામાં સહેલો રસ્તો બીજા નિરોગી રહે એવી ભાવના સેવવાનો છે અને પોતાની જાતને સુખી કરવાનો સહેલામાં સહેલો રસ્તો બીજાઓ સુખી થાય એ જોવાનો છે આશ્ચર્ય બીજાઓ સુખી થવાથી હું સુખી થઈશ અત્યાર સુધી આપણે એમ સમજતા હતા કે બીજાઓને દુખી કરીને જ આપણે સુખી થઈ શકીએ અહીંયા નવો ઇક્વેશન આપ્યું કે બીજાઓ જ્યારે સુખી થશે તો જ આપણે સુખી થઈ શકશું અન્ય જગ્યાએ સ્વામીજી કહે છે અનસેલ્ફિશનેસ ઇઝ મોર પેઇ ઓનલી પીપલ ડુ નોટ હેવ ધ પેશન્સ ટુ પ્રેક્ટિસ ઇટ નિસ્વાર્થતા એ વધુ રિટર્ન આપે છે એ વધુ ફાયદો આપે છે પણ લોકોને આ નિસ્વાર્થતા પોતાનો અભ્યાસ પોતાના જીવનમાં કરવાનું ધૈર્ય નથી હોતું ઓન ધ લોંગ રન મોટે ગાળે લાંબે ગાળે નિસ્વાર્થતા એ જ સૌથી વધુ ફાયદેકારક હોય છે પણ સ્વામીજી પાછા પોતે પૂછે છે પૂછે છે એમને ખબર છે કે તરત જ સામે પ્રશ્ન પૂછશે કે અમે તો જે જોઈએ છે એમાં ઊંધું જ છે ચારે તરફ સંસારમાં જોઈએ છે કે જે લોકો વધુ જેટલા વધુ સ્વાર્થી હોય છે એ લોકોને વધુ સારો ફાયદો થાય છે જે લોકો નિસ્વાર્થી હોય છે એના ઉપર વધુ અત્યાચાર કરવામાં આવે છે સ્વામીજી કહે છે યસ આઈ નો ક્રાઇસ્ટ વોઝ ક્રુસિફાઈડ જીસસ ક્રાઇસ્ટ એમણે નિસ્વાર્થ પ્રાર્થના બધા માટે કરી ફળ શું મળ્યું ફાંસી માછડે એમને લટકાવી દેવામાં આવ્યા જુઓ શું ફળ મળ્યું એપારેન્ટલી દુઃખ મળ્યું પણ આજે બે હજાર વર્ષો પછી પણ જીસસ ક્રાઇસ્ટની પૂજા ઘરે ઘરે કરવામાં આવે છે આજે સેક્રિફાઈસ કર્યો આજે બલિદાન આપ્યું એ એડે નથી જતું એનો ફાયદો લાંબે ગાળે થાય છે તો પોતપોતાના જીવનમાં આ એક્સપેરિમેન્ટ કરવા જેવું છે કે નિસ્વાર્થતા અને બીજી વાત કે હું બીજા માટે શું સુકરા પ્રાર્થના કરું બીજા માટે શું સુકરા પ્રાર્થના કરું સ્વામીજી કહે છે એ લાંબે ગાળે સમજાશે કે પોતાને સુખી કરવાનો સરળમાં સરળ રસ્તો બીજા સુખી થાય એ જોવાનો છે પોતાને સુખી કરવા માટે મારે તો બસ મારું જ સુખ જોઈએ છે મને મારો જ આનંદ જોઈ છે મને મારા મનની શાંતિ જોઈ છે બાકી દુનિયામાં દુનિયા જાય ભાળ મેં દુનિયા ભાડમાં જાય દુનિયા ભલે આગમાં જાય દુનિયા ચૂલામાં જાય મારે એનાથી કાંઈ નિસ્બત નહીં મારે મારી શાંતિ જોઈ છે સ્વામીજી છે તમને તમારી શાંતિ જોઈતી હોય એના માટે પણ પછી લાંબે ગાળે સમજાશે કે જ્યાં સુધી એક માત્ર રસ્તો છે શાંતિ મેળવવાનો બીજાના માટે શાંતિ માટે પ્રયાસ કરવાનો એ કલકત્તામાં સ્વામી વિવેકાનંદ જ્યારે પાછા આવ્યા અમેરિકાથી ત્યારે એક યુવક એમની પાસે આવ્યો સ્વામીજી મનમાં શાંતિ મળતી નથી ઘણા પ્રયત્નો કર્યા કેટલી બધી જાતની યોગ ક્રિયાઓ કરી કેટલી બધી જાતના ધ્યાન મેં કર્યા કેટલાય ગુરુઓ પાસે ગયો બધા અલગ અલગ જાતના ધ્યાન શીખવાડ્યા બધી પ્રકારની પ્રક્રિયાઓ કરી છે પણ શાંતિ મળતી નથી પછી સ્વામીજીએ બહુ મીઠાસ્તી કહ્યું અચ્છા વધશે એ તો કહે કે અત્યારે તું કઈ ધ્યાનની પ્રક્રિયા કરે છે ત્યારે એ યુવકે કહ્યું કે અત્યારે તો મને જે અત્યારે જે મારા લેટેસ્ટ ગુરુ છે એમણે જે શીખવાડ્યું છે એ પ્રમાણે કરું છું શું કરે છે કે હું મારા ઓરડામાં બારી બારણા બંધ કરીને બેસી જાઉં છું આંખ બંધ કરી દઉં છું અને પછી પોતાના મનમાંથી બધા વિચારોને ખાલી કરવાનો પ્રયત્ન કરું છું પોતાના મનમાં મનને બધા જ વિચારોથી ખાલી કરવાનો પ્રયત્ન કરું છું શૂન્ય શૂન્યાવકાશ સર્જવાનો પ્રયત્ન કરું છું આવી રીતે ઘણા સમયથી હું આ પ્રયત્ન કરું છું પણ મને હજી મનની શાંતિ મળતી નથી ત્યારે સ્વામીજી હસ્ત હસ્તે કહ્યું વત્સ જો મારું કયું માન તારે શાંતિ જોઈતી હોય તો સૌથી પહેલા તો આ તારા રૂમના બારણા ખોલ તારી આંખ ખોલ અને બાજુમાં જો પાડોશમાં કોણ માણસ ભૂખ્યો છે એને રોટલી આપ કોણ માણસ રોગી છે એને દવા આપ એની સેવા કર જોઈશ જ્યારે બીજાની સેવા કરવાનો પ્રયત્ન કરીશ ત્યારે ધીરે ધીરે તાર મારા મનની ચિત્ત શુદ્ધિ થઈ રહી છે તારું મન શુદ્ધ થઈ રહ્યું છે અને જ્યારે મન શુદ્ધ થશે ત્યારે બેસતાની સાથે તારું મન ધ્યાનમાં લાગી જશે અત્યારે આ મન ચકરવકર ફરે છે ચંચળ છે એટલા માટે કે મન અશુદ્ધ છે એટલા માટે ચિત્ત શુદ્ધિ માટે પહેલા સેવા કરવાની આવશ્યકતા છે અને આ ચિત્ત શુદ્ધિ સેવા અથવા તો બીજાના માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે એનો એક બહુ સુંદર કાઉન્ટર ઇફેક્ટ થાય છે જ્યારે આપણે બીજાઓ માટે પ્રાર્થના કરીએ વિશેષ કરીને જે આપણને આપણી નિંદા કરતા હોય જે જેની જેની જેના પ્રત્યે આપણને અણગમો હોય એના માટે પ્રાર્થના કરવાથી કેમ અમસ્તા પણ પ્રાર્થના કરવાથી ચિત્ત સુધી થાય છે પણ ચિત્ત સુધીનો અર્થ શું છે ચિત્ત સુધીનો અર્થ છે આપણા મનની અંદર ઘણી બધી ગાંઠો છે ઈર્ષા કામ ક્રોધ લોભ મોહ દ્વેષ આ બધું તો જ્યારે આપણને જે વ્યક્તિ પ્રત્યે દ્વેષ છે એ વ્યક્તિ પ્રત્યે આપણે જયારે પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન એનું પણ કલ્યાણ કરો ત્યારે દ્વેષ બુદ્ધિ તો ત્યારે જ ચાલી ગઈ અને એ દ્વેષ બુદ્ધિ ચાલી જવાથી આ સાયકોલોજીકલ ઇફેક્ટ પડે છે કે મનની ચિત્ર શુદ્ધિ થઈ ગઈ તરત જ મન શાંત થઈ જાય છે અને આ શાંત મન દ્વારા ધ્યાન તરત જ થાય છે તો પોતાના મનની શાંતિ માટે આમાં શું અલ્ટિમેટ રિઝલ્ટ શું આવ્યું મને એમ લાગ્યું કે હું બીજાને શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યો છું જે વ્યક્તિ મારા પ્રત્યે દુર્ભાવ સેવે છે એના માટે પ્રાર્થના કરી રહ્યો છું પણ થઈ ગયું ઊંધું એની શાંતિ માટે પ્રાર્થના કરી શાંતિ મળી મને કેમ મારા મનમાં અત્યાર સુધી અશાંતિ એટલા માટે હતી કે એ જે અણગમો હતો એ દ્વેષ બુદ્ધિ હતી જેને કારણે ચિત્ત અશાંત હતું જેને કારણે ધ્યાન નહોતું થતું આ ધ્યાન થવાથી મન શુદ્ધ થવાથી ધ્યાન થયું અને એના કારણે મનની શાંતિ મળી બીજાની માટે પ્રાર્થના કરવાથી તો સ્વામીજી કહે છે એ જૂનના અંકમાં એ સંપાદકીય લેખમાં આ વાત કરી છે વિસ્તારથી સમજાવી છે કે ભાઈ કોઈ નિંદા કરે આપણી તો કરવું જોઈએ હાથી ચલે બાજારમાં કુત્તા ભોકે સાધુ કો ચાહે સંસાર સ્વામી વિવેકાનંદ હસતા હસતા રામકૃષ્ણ દેવને કહે છે ત્યારે નિંદે ચાહે સંસાર એ સંપાદક લેખનો હેડિંગ છે કે જ્યારે સંસાર નિંદા કરે સંસારની નિંદા કરે એ લોકોને ન ગમે એ લોકો કહે છે આ ઇમ્પ્રેક્ટિકલ છે બહુ વધારે વેદ્યાપળો છે વિદ્યાપળું કરે છે જે જરા નાનપણથી જે લોકો ખાસ કરીને બાળપણથી જે લોકો આધ્યાત્મિક લાઈનમાં જતા હોય એ લોકો પ્રત્યે એ લોકોને જરાક આશ્ચર્ય પણ થાય અણગમો પણ થાય ઠીકડી ઉડાડની પણ ઈચ્છા થાય કે આ લ્યો નવા આવ્યા બધા બધા વૃદ્ધાવસ્થામાં જે કામ કરવાનું છે એ અત્યારથી કરે છે પણ એને ખબર નથી કે કોણ છેવટે અલ્ટિમેટલી કે અંતમાં કોણ વધારે બુદ્ધિમાન છે એ તો પછી જ્યારે બહુ જ છેલ્લે છેલ્લે ખબર પડે છે જ્યારે એકદમ જવાનો સમય આવે છે અને ત્યારે કહે છે હે મૃતદેવતા એક મિનિટ મને આપો અત્યાર સુધી મેં બીજાને ઠેકડી ઉડાવી ભગવાનનું નામ લીધું નહીં હવે મને એક સેકન્ડ આપો તો યમરાજ જ કહે છે કે અહીંયા તો બધું કેલ્ક્યુલેટેડ હોય છે હવે એક સેકન્ડ પણ નહીં મળે ત્યારે પસ્તાવો થાય છે પણ અબ પસ્તાવો હોત ક્યાં ચિડિયા ચૂક ગઈ ખેત ત્યારે જ્યારે પક્ષીએ બધું ચણી લીધા દાણા એના પછી કોઈ ફાયદો થતો નથી જે લોકો બુદ્ધિમાન હોય છે એ લોકો રાયના દાણા વેરાઈ ગયા પોટલીના એની પહેલા જ એ મન જ્યારે હજી બાંધેલું છે નાનપણથી જે લોકો આ ધ્યાન એકાગ્રતાનો અભ્યાસ કરે છે બીજા ગમે એટલા લોકો કહે કે તમે ઇમ્પ્રેક્ટિકલ છો તમે બરાબર વ્યવહારિક જ્ઞાન તમને નથી એ બધું કે તો સાંભળી લે છે બલકે એના માટે પ્રાર્થના કરે છે તો નિંદે ચાહે સંસાર એ લેખમાં બધી વાત કરી છે તો બીજા માટે પ્રાર્થના કરવાથી શું ફાયદો થાય છે તો કહે છે સ્વામીજી કે આવી રીતે તંદુરસ્ત બનાવવાનો સહેલામાં સહેલો રસ્તો છે બીજા તંદુરસ્ત બને જોવાનું શાંતિ મેળવવાનો સહેલોમાં સહેલો રસ્તો છે સુખી બનવાનો સહેલામાં સહેલો રસ્તો છે બીજા સુખી બને જોવાનું એ હજી આપણને ગળ નહીં ઉતરે આના ઉપર આપણે ધ્યાન કરવું પડશે ધીરે 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 એના ઉપર ચિંતન કરવું પડશે કે આ વિચિત્ર વાત છે કે બીજાને સુખી કરવાથી હું સુખી થઈશ પણ એક્સપેરિમેન્ટ કરીને આપણે જોઈશું તો ધીરે ધીરે આપણને ખબર પડશે કે સ્વામીજી કેમ આમ કહે છે તો શરૂઆતમાં બધા માટે પ્રાર્થના કરવાની સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા એ તો વિશ્વ પ્રસિદ્ધ પ્રાર્થના છે સ્વામીજી આ પ્રાર્થના એ જ પ્રકારની પ્રાર્થના એ કહે છે તો સૌથી પહેલા પ્રાર્થના આ પ્રાર્થના કરવાથી શું થયું કે આ માનસિક તૈયારી થઈ ગઈ ધ્યાન કરવા બેસીએ છીએ ત્યારે વિભિન્ન પ્રકારના જે વિચારો આવે છે એમાં ત્યારે આપણે જોઈએ છીએ એમાં દ્વેષ બુદ્ધિના જે વિચારો આવે અથવા કોઈ કોઈ આપણને કંઈક કીધા કડવા બેન કીધા હોય તરત જ આપણને ધ્યાનમાં આવે ઓ વાણી આમ એમ કીધું હતું તો આ બધા જે વિચારો આવે છે આ બધા વિચારોનું શિલ્ડિંગ થઈ ગયું કેમ મેં તો બધા માટે પ્રાર્થના કરી છે જ્યારે બધા માટે પ્રાર્થના કરી ત્યારે પેલો માણસ જેણે ગઈકાલે કડવા વચન કીધા હતા એનાથી એને સંતોષ નહોતો થયો એ આજે તમારા ધ્યાન વખતે પણ તમારા મનમાં ફરી પાછું કડવા વચન માટે કરવા માટે આવ્યો છે આવ્યો છે એ જ કડવા વેળા લઈને આવ્યો છે એ રિપીટેશન થાય છે આપણે એને મદદ કરી રહ્યા છીએ એણે તો એક જ વાર કીધું હતું એણે એક જ વાર કટુ વચન કીધું હતું આપણે આખી રાત એની રેકોર્ડ મનમાં ચલાવી અને એને એની ઇફેક્ટ છે એ મેગ્નિફાય કરી દીધી 150 એન્ડ ફિફ્ટી ટાઈમ્સ ટુ હંડ્રેડ ટાઈમ્સ ટુ થાઉઝન્ડ ટાઈમ્સ મેગ્નિફાય થઈ ગઈ અને પછી ધ્યાન કરતી વખતે જ્યારે મન ખૂબ એકાગ્ર હોય ત્યારે ફરી પાછી રેકોર્ડ વગાડવા માટે આવે છે એ માણસ પણ જ્યારે આપણે માણસ માટે પણ પ્રાર્થના કરી હે પ્રભુ બધાનું કલ્યાણ થાઓ એમાં એ પણ આવી ગયો તો એ રામ રામ કરીને ચાલ્યો જાય છે એ વિચાર રામ રામ કરીને ચાલ્યો જાય કે ભાઈ એ પ્રાર્થના કરી મારા માટે મારા કલ્યાણ પ્રાર્થના કરે હું આનું શું કરવા કલ્યાણ કરું તો આ એક બહુ સાયકોલોજીકલ ફેક્ટ છે મનોવૈજ્ઞાનિકાની આની પાછળનું રહસ્ય છે કે શરૂઆતમાં આવી રીતે પ્રાર્થના કરવાથી મનમાં એક પ્રકારનો શાંતિનો પ્રશાંતિનો ભાવ આવે છે અને મન ધ્યાન કરવા માટે પ્રસ્તુત થઈ જાય છે આ પછી સ્વામીજી કહે છે અને ત્યાં સુધી સ્વામીજી કહે છે કે કદાચ તમે આવી રીતે પ્રાર્થના કરો બીજી અન્ય જગ્યાએ કહે છે કદાચ એવું બની શકે તમે અહીંયા પ્રાર્થના કરતા હો ભારત વર્ષમાં અમેરિકામાં ન્યુયોર્કમાં કોઈ બેઠેલા વ્યક્તિ જેના માટે તમે પ્રાર્થના કર્યો છો એને કદાચ આધ્યાત્મિક કોઈ અનુભવ થઈ જાય એને કારણે તમારે આવી પ્રાર્થના કારણે એને કદાચ ધાર્મિક એની પ્રગતિ થઈ જાય આધ્યાત્મિક પ્રગતિ થઈ જાય એવું બની શકે કે તમારી અહીંયા બેઠેલી પ્રાર્થના ત્યાં સુધી પહોંચે અને એનાથી એને આધ્યાત્મિક લાભ થાય આવું સ્વામીજી કહે છે જોવામાં આવ્યું છે તો આવી રીતે પ્રાર્થનાનું બહુ મહત્વ છે ખાસ કરીને બીજા માટે કરેલી પ્રાર્થના આ એક અદભુત સત્ય પ્રાર્થનાના જગતનું કે પોતા માટે પ્રાર્થના કરો તો સાંભળવામાં આવશે કે નહીં ક્યારે સાંભળવામાં આવશે બહુ પેચીદો પ્રશ્ન છે એના માટે આપણે રામકૃષ્ણમાં લેખો લખ્યા હતા કે આપણી પ્રાર્થનાનો પ્રતિસાદ ક્યારે સાંપડે કેટલાક લોકોને તો એ જ પ્રશ્ન છે કે સાંપડે કે નહીં પ્રાર્થનાનો પ્રતિસાદ અચ્છા સાંપડે તો ક્યારે સાંપડે કઈ પરિસ્થિતિમાં સાંપડે આ બધી જાતના પ્રશ્નો છે આ બધી જાતના પ્રશ્નો ઉપસ્થિત હોય જ છે પણ આપણે જ્યારે પોતે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણો પ્રાર્થનાનો પ્રતિસાદ ક્યારે સાપડશે કેવી રીતે સાપડશે એ બધી પેચીદી વાત છે પણ એ પ્રાર્થના જેટલી વધુ પવિત્ર રીતેથી કરેલી હોય છે નિસ્વાર્થ રીતેથી કરેલી હોય છે એટલી એ પ્રાર્થના જલ્દી સંભળાય છે એ એક સાયકોલોજીકલ ફેક્ટ છે સ્વામી શ્રી રામકૃષ્ણને પૂછવામાં આવ્યું કે ભાઈ આ પ્રાર્થના તો સાંભળતા નથી આટલા દિવસથી પ્રાર્થના કરું છું તો કે છે શ્રી રામકૃષ્ણ ત્યારના સો વર્ષ પહેલા તમે વિચાર કરો તો પણ કેટલા અને ભણેલા ગણે નહીં તો પણ વિજ્ઞાનની ભાષામાં વાત કરે છે અરે ભાઈ ટેલિગ્રાફનો તાર તૂટેલો હોય તો તમારો સંદેશો પહોંચે કેવી રીતે પેલા તારને રિપેર કરો તારને રિપેર કરો બહુ સુંદર ત્યારે વાયરલેસ નહોતું થયું ત્યારે તાર દ્વારા સંદેશો તો જોતા તાર તૂટેલો છે તમારો સંદેશો પહોંચશે કેવી રીતે એનો અર્થ છે કે મન જો અશુદ્ધ હોય જે ચિત્તમાં અશુદ્ધિ હોય એ ચિત્ર શુદ્ધ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એ પ્રાર્થના પરમાત્મા સાથે થતી નથી પરમાત્મા આત્માનો મેળ થતો નથી કેટલાક લોકો છે જો અમે તો પ્રાર્થના કરીએ પણ ભગવાને સાંભળીને તો એ શું થયું પણ મેં પણ તમને એ પ્રાર્થના એમણે સાંભળી હતી તમને ખાતરી છે એને રિસ્પોન્સ આપ્યો તો તમે તો પોતાનો મેસેજ આપી દીધો અને ફોન મૂકી દીધો પણ સામેવાળાએ હેલો કીધું અને કહ્યું કે હા મેં સંદેશો લઈ લીધો તમે સંદેશો દઈને ફોન રાખવાથી તો નહીં ચાલે સામેવાળાએ સંદેશો રિસીવ કર્યો કે નહીં એ વધારે મહત્વનું છે એવી રીતે તમે તો પ્રાર્થના કરી કે મેં તો પ્રાર્થના કરી કાંઈ ફળ નથી પણ પ્રાર્થના કરી છે ત્યારે સામે રિસિવર કોઈ હતું કે નહીં તાર ટેલિગ્રાફનો તાર જ તૂટેલો હોય તો તમારો સંદેશ તો ગયો જ નથી પછી તો ભગવાનને દોષ દઈને ફાયદો નથી તો મુખ્ય વાત છે એ સંદેશો ત્યારે પહોંચે કે જયારે ટેલિગ્રાફનો તાર તૂટેલો ન હોય મન પવિત્ર હોય તો જ પહોંચે પણ આ એક અદભુત એક પ્રાર્થનાના જગતનું સત્ય છે કે જયારે આપણે પોતાના માટે પ્રાર્થના કરીએ છીએ ત્યારે કેટલીક વાર પ્રાર્થના જવા મળે છે ક્યારેક નથી મળતો ક્યારેક જલ્દી મળે ક્યારેક જુ ક્યારેક મોડેથી મળે ક્યારેક મળે જ નહીં આવી બધી જાતના વિચિત્ર પણ બીજા કોઈ માટે તમે પ્રાર્થના કરીને જુઓ અદભુત એ પ્રાર્થનાનું ફળ જલ્દીથી મળે છે અચૂક મળે છે કોઈક બીજા માટે કરેલી પ્રાર્થના નિસ્વાર્થ ભાવે એ એનું ફળ અચૂક મળે છે આ એક અદભુત એક સાયકોલોજીકલ ફેક્ટ છે મનોવૈજ્ઞાનિક એનું રહસ્ય છે એટલે સ્વામી વિવેકાનંદ કહે છે કદાચ એવું બની શકે તમે અહીંયા બેઠા બેઠા કોઈના માટે પ્રાર્થના કરતા હોય ન્યુયોર્કમાં એ વ્યક્તિ બેઠેલો છે એને આધ્યાત્મિક એનું કલ્યાણ થાય એવું બની શકે છે એટલા માટે શરૂઆતમાં કહે છે ધ્યાનમાં બધા માટે પ્રાર્થના થી શરૂઆત કરવાની અને પછી કહે છે એ કર્યા પછી જેઓ ઈશ્વરમાં માનતા હોય તેમણે પ્રાર્થના કરવી નહીં કે પૈસા માટે કે આરોગ્ય માટે કે સ્વર્ગ માટે પણ જ્ઞાન અને પ્રકાશ માટે પ્રાર્થના કરવી તે સિવાયની બીજી પ્રાર્થનાઓ સ્વાર્થવાળી હોય છે પણ આપણને સ્વાર્થવાળી પ્રાર્થનામાં જ મજા આવે છે મોટા ભાગના લોકો જે પ્રાર્થના કરે છે એ પ્રાર્થનાનું તમે એનું આખું કન્ટેન્ટ જુઓ એની આખી આખું જુઓ કે એમાં કયા કયા વિષય છે તો પ્રાર્થનાના એનું એનાલિસિસ કરો વિશ્લેષણ કરો જેટલા લોકો પ્રાર્થના કરે છે મોટા ભાગના લોકોની પ્રાર્થના યાચના હોય છે ભીખ માગવા વાળી હે ભગવાન હવે મારુતિ વન થાઉઝન્ડ આવી ગઈ પણ આ નવું મોડલ મારે આવ્યું એ મને મેળવી દે એમાં નંબર લાગતો નથી મેળવી દે મારે આ એની આ એર ટિકિટ મેળવી દે મને આ બંગલો એકથી પણ આ નવા મોડલનું મને બંગલો બનાવી દે કે બાળક થતું નથી બાળક આપી દે આવી રીતે વિભિન્ન પ્રકારની પ્રાર્થનાઓ એ મોટા ભાગના મોટા ભાગની આપણી પ્રાર્થનાઓ યાચના હોય છે આ સ્ટેજ ઠીક છે એમાં કાંઈ વાંધો નહીં આ તો જિજ્ઞાસુ અર્થાત જ્ઞાની છે ભરત શબક ભગવાને કહ્યું ચાર પ્રકારના ભક્તો હોય છે તો આરતો સૌથી પહેલા છે આરત એને દુઃખી છે એટલા માટે ભગવાન પાસે મોટા ભાગના લોકો આવી જ રીતે જ આવે છે દુઃખમે સુમિરન સબ કરે સુખમે કરે કોઈ જો સુખમે સુમિરન કરે તો દુઃખ પછી પણ મોટા ભાગના લોકો એકદમ દેખાશે ને શું વાત છે કે બહુ બિઝી છે બહુ વ્યસ્ત છે ભાઈ કમસે કમ અઠવાડિયે એકવાર આવતા જાવ સત્સંગમાં અરે સ્વામીજી બહુ ઈચ્છા થાય છે શું કરીએ પણ આ બસ આટલું પતી જાય પછી અમારે તો દરરોજ આવવાનું છે અઠવાડિયે શું છે દરરોજ પણ એ થયા ફાતું નથી તો હજી સુધી એક નિયમ રાખ્યો છે કે ભાઈ બેસતા વર્ષના દિવસે પેલા આશ્રમમાં જઈને પ્રણામ કર્યા બહુ સારું તમે આટલું તો કરો છો કેટલાક લોકો એટલું નથી કરતા વર્ષમાં એક વાર નથી આવતા બહુ સારું તમે આટલો નિયમ રાખ્યો છે ક્યારેક ક્યારેક એ નિયમ ભંગ થઈ જાય છે પણ અચાનક પાછું જોવામાં આવે છે કે ત્રણ ચાર વર્ષ પછી પાછા ભાઈ દરરોજ સવાર અને સાંજ સવાર અને સાંજ મંદિરમાં આવે છે શું વાસ્તુ છે બહુ તકલીફ બહુ તકલીફ ચાર વર્ષનો બાબો છે ડોક્ટર કીધું બચવાની કોઈ આશા નથી હવે ભગવાન સિવાય કોઈ આરો નથી એટલા માટે સવાર સાંજ સવાર સાંજ બંધે ટાઈમ એકદમ નિયમિત થઈ ગયા છે કાંઈ કેવું નથી પડતું થોડાક દિવસ પછી સ્વામીજી આ ભગવાને શું કૃપા કરી હવે ભાઈ આ દુઃખ સુમિરન સબ કરે આ તમે સાંભળ્યું છે ને એટલે હવેથી રેગ્યુલર ના હવે તો બરાબર રેગ્યુલર હવે નહીં હવે આપણે નથી ફરી પાછા થોડાક દિવસ બાળકના જન્મ થયા એ બાળક બચી ગયા એના પછી પણ આવવાનું વળી પાછા થોડાક દિવસ પછી પાછું ક્યાં ગાયબ થઈ ગયા શું થાય કે આ નવી ઓફિસ ખોલી છે બ્રાન્ચ ખોલી છે મુંબઈમાં નથી ટાઈમ મળતો વળી પાછા ત્રણ ચાર વર્ષ પછી ત્રણ ચાર વર્ષ કાંઈ દેખાડ નહીં કાંઈ વળી પાછા હાજર સ્વામીજી બસ હવે તો ભગવાન જ બચાવે શું થઈ ગયું પત્ની હોસ્પિટલમાં છે હવે તો ભગવાન બચાવે ફરી પાછા નિયમિત થઈ ગયા તો આ મોટા ભાગની આપણી કહાણી છે કે જ્યારે દુઃખ પડે છે ત્યારે ભગવાનનું સ્મરણ થાય છે બાકી બધી જગ્યા ભૂલી જાય છે એ બહુ સુંદર એક વાર્તા છે ક્રિશ્ચન ફાધર પાસે એક માણસ આવ્યો ફાધર પ્લીઝ હેલ્પ મી શું પ્રોબ્લેમ છે અનએમ્પ્લોયમેન્ટ પ્રોબ્લેમ નોકરી નથી મળતી પૈસા નથી રોજગાર નથી કાંઈક કરો સાહેબ ફાધર પ્લીઝ હેલ્પ મી પ્લીઝ હેલ્પ મી અચ્છા ભાઈ ઠીક છે તો એક કામ કર જા ચર્ચમાં જા ભગવાનને પ્રાર્થના કર એન્ડ યુ મસ્ટ ઓફર સમથિંગ એટલે વાય હાઉ કેન આઈ ઓફર આઈ ડોન્ટ હેવ એનીથીંગ ઇન અ પોકેટ હાઉ કેન આઈ ઓફર ઠીક છે ઓકે Det är ok. Det är ok. Det är ok. Det är ok.